નમસ્કાર દર્શક મિત્રો બહુ જ આનંદનો વિષય એ છે કે આજે અમે સ્ટુડિયોની બહાર આવી ગયા છીએ અસ્મિતા વિશેષ સંવાદની આ શૃંખલામાં કદાચ પહેલી વખત અમે પ્રકૃતિની વચ્ચે બેસીને કુદરત પ્રકૃતિ અને અસ્તિત્વ સાથે મૈત્રી કરનાર વ્યક્તિ સાથે સંવાદ કરવાના છીએ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન તરફથી આપને આવકારું છું આપને બરાબર ખ્યાલ છે કે આ અસ્મિતા વિશે સંવાદનો પ્રકલ્પ એ આપણા સૌ માટે આપણી આવતીકાલ કેવી હશે એના સાથેના એક અનુસંધાનનો પ્રકલ્પ છે આપણે લોકો બહુ સારી રીતે હવે પરિચિત થયા છીએ કે આપણે એવા વ્યક્તિત્વને મળીએ છીએ કે જેને આપણે હટકે પ્રદાન સમાજમાં કર્યું એમ ગણતા હોઈએ છીએ આવતીકાલની પેઢીને જનરેશનને આપણે કહેવું છે કે ક્યાં પહોંચી શકાય સ્કાય ઇઝ ધ લિમિટ પણ એના માટે મારે તમારે ખૂબ સંઘર્ષ કરવો પડે ખૂબ મહેનત કરવી પડે કોઈ એકાદી ધૂન મન ઉપર સવાર થઈ જવી જોઈએ તો એ ધૂન તમને ક્યાંની ક્યાં લઈ જઈ શકે આજે એક એવા જ વ્યક્તિ વિશેષના સુંદર મજાના આંગણામાં અમે બેઠા છીએ કદાચ એમ કહું કે દરવાજામાં દાખલ થયા પછી તમને એમ લાગે કે એક પ્રકૃતિના નાનકડા જંગલની વચ્ચે કલાકૃતિઓ અને કલાકારનો એક સંગમ સ્થળ હોય એવા આ સ્થળ ઉપર અમે આવ્યા છીએ આ સુંદર મજાનું પરિસર છે આપણા બહુ જ જાણીતા ખ્યાતિ પ્રાપ્ત શ્રી અનિલ રેવયાનું એમનો પરિચય હું આપું એની બદલે એમના શબ્દોથી એમના કાર્યથી મેળવશું પણ એટલું કહી શકાય કે કલા સાથે એમનો સાત જન્મનો નાતો હોય એટલું કાર્ય એમણે આ વર્ષ ભાવમાં કર્યું છે કરી રહ્યા છે કન્ટિન્યુઅસલી ઇટ ઇઝ ગોઈંગ ઓન એટ ધ એજ ઓફ સિક્સટી સેવન સિક્સ્ટી એટ પણ તમે એમની સાથે જ્યારે વાત કરો ત્યારે સર્જનની વાત હોય છે કલાની વાત હોય છે પ્રકૃતિની વાત હોય છે ચાલો મિત્રો આપણે ઝડપથી અનિલભાઈ સાથે સંવાદ સાધીએ આપના સૌ વતી હું અનિલભાઈનું હાર્દિક સ્વાગત કરું અનિલભાઈ આપને ત્યાં આપનું સ્વાગત કરું છું ના આપ મારા પરિસરમાં આવ્યા એ જ મારા આનંદની વાત છે ચોક્કસ મને મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ આખા પ્રકલ્પમાં અમારો ઉદ્દેશ એવો છે કે યુવાનોને એ ખ્યાલ આવે કે આપણી આવતીકાલને જો ઉજાગર કરવી હોય તો આપણી ગઈકાલ અને આજને આપણે સમૃદ્ધ બનાવવી પડે અને આપની સાથેની જે પ્રાથમિક ચર્ચાઓ મેં કરી એમાંથી એવો ખ્યાલ આવે છે કે આજે જે એક કલા સમીક્ષાના પરિસરમાં હું બેઠો હું એનું શરૂઆત બહુ નાનપણથી થઈ હશે એવું પણ શક્ય બન્યું હોય કે કદાચ કોઈ બીજી વિદ્યાશાખાઓમાં આપ ગયા હશો અને ત્યાંથી પછી આમાં ક્યાંક પાછા ફર્યા હશો તો મારી વિનંતી છે આપને કે આપ આપણા બાળપણથી શરૂ કરીને આપની આપણી જીવનયાત્રાની અમને વાત કરો આભાર ભાઈ કલા એ જીવન છે એવા ધ્યેય સાથે જ હું જીવું છું અને એ મારું આ અમરત પરિસર જે મારા ઘરનું નામ છે એમાં લગભગ છેલ્લા પંદર વર્ષથી જીવી રહ્યો છું કલાની સાથે મારી યાદોની સાથે વાત તમે જેમ કરી એમ કે મારા બાળપણની મારા શૈ સહુકાળની તો ખરેખર હું કહું તો મને પોતાને જ નથી ખબર કે મારામાં કલાને લગતા આટલા બધા શોખ અથવા કલાને લગતો આટલું બધું પેશન ક્યાંથી આવ્યું સુરતમાં સુરતના ઓસ્કટમાં નવા ગામ ખાણ બજાર વિસ્તાર ત્યાં નાનકડું એક રૂમ રસોડાના ઘરમાં મારો જન્મ અચ્છા અને પાંચ ભાઈ બહેનોના કુટુંબમાં હું સૌથી નાનો પિતાજી ધંધામાં ઓતપ્રોત કારણ કે એમના માથે કુટુંબના વીસ વીસ બાવીસ વ્યક્તિઓની જવાબદારી એટલે એ પૂરેપૂરા ધંધામાં ઓતપ્રોત એમને એમના ફાધરે કે એમના દાદાઓએ કાકાએ ભણાવ્યા ન હતા એટલે એમને એવી બહુ જ ઈચ્છા હતી કે હું મારા બધા જ દીકરાઓને ભણાવ અને એમાં મારા સૌથી મોટા ભાઈ જેને ડૉક્ટર બનાવ્યા ઓલરેડી હું જ્યારે આઠમા નવમાં ધોરણમાં તો ત્યારે ડૉક્ટર બની ગયા હતા મારાથી ખાસા મોટા હતા મારા બીજા ભાઈ જે બીકોમ કોમ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણી રહ્યા હતા બહેનો પણ ભણી પણ મને પોતાને ભણવાનો બિલકુલ જ શોખ નહીં ને મને જે શોખ એ ઘરમાં કોઈને સમજ ના પડે એટલે ત્યાંથી જ એક અમુક બધા પ્રશ્નો જીવનના શરૂ થયેલા કદાચ મને ખબર નહોતી કે મને આ સંગ્રહ કરવાનો ભેગું કરવાનો ચિત્ર કરવાનું આ બધું પણ હું નાનો એટલે લગભગ પાંચેક વર્ષનો હતો આમ કહું ને તો મારા જન્મથી જ મારા કુટુંબમાં સમૃદ્ધિ આવી એ પહેલાં તો બહુ જ સામાન્ય કહી શકાય એવું અને કાચું પાકું કહેવાય એવા ઘરમાં જ રહેતા હતા મારો જન્મ પણ એમાં જ થયો પણ મારા જન્મ વખતે જ મારા બાપુજી એક મોટી જગ્યા એ જ એરિયામાં જ્યાં અમારી ચાની પેઢી હતી મોટી જમીન લગભગ ત્રણેક એકર લઈ શકાય એવી જમીન સાથે જૂનો બંગલો ખરીદ્યો હતો અને મારા જન્મ પછી એ બંગલામાં ચાર માળનું મકાન બનાવ્યું એટલે હું પાંચ વર્ષનો હોય ત્યારે અમે એ મકાનમાં રહેવા ગયા પાકું આરસીસીનું મકાન કે જ્યારે અમે એક રૂમમાં પાંચ જણા રહેતા હતા ત્યારે પાંચે જણને રહેવા માટે જુદા રૂમ મળે એવું મોટું મકાન બનાવ્યું ઇવન મારા પિતાજીને એમના કાકાએ ઉછેર્યા હતા કારણ કે પિતાજીના ફાધર ગુજરી ગયા હતા બહુ નાની ઉંમરમાં અને જવાબદારી કાકાઓની હતી એટલે કાકાએ એમને ઉછર્યા હતા એટલે એ બધું એમના માટે પણ એટલું જ સરખું અને મોટું ઘર બનાવ્યું અને ત્રણેય ઘર સાથે બનાવીને પિતાજીએ બનાવ્યું હતું એ ઘરમાં હું મોટો થયો કદાચ એ ઘરને શણગારવાની જવાબદારી જ મારી હશે મને એવું લાગે છે કારણ કે મને યાદ છે એ ઘરની દિવાલો ઉપર નાના મોટા ચિત્ર પણ મેં દિવાલો એટલે કાગળમાં કરી ફ્રેમ કરીને ચિત્ર ઇવન ઘરમાંથી જ જૂનું કંઈક શોધીને એને રિફ્રેમ કરી સાફ કરીને મૂક્યા મેં કેનવાસ ઉપર કામો કર્યા પ્લાસ્ટર ઓફ પેરિસના મોલ્ડ બનાવી એના ઉપરથી કામ કર્યું અને એ ગળને મેં શણગાર્યું મારી એ સાતથી દસ વર્ષની ઉંમરોમાં પાંચમા ધોરણ સુધીમાં તો મેં આવું બધું કર્યું હતું એટલે મારો અંદરનો શોખ ત્યાંથી ખીલ્યો તો ખરો એમાં મને પ્રોત્સાહન મળ્યું તો અમારા જ એ જે મેં તમને કહું મોટી બે ત્રણ એકર જમીન એની પાછળ બીજી જમીનો હતી ત્યાં સર્કસો આવતા સુરતના સર્કસો ત્યાં આવતા હતા તો એ સર્કસોમાં જે ચિત્રકારો જે તે ભાષાના ચિત્રકારો આવે અને સુરતના જમીન સરકસ હોય તેના પેલા ટેન્સિલ હોય એના પર એ લોકો ચિત્ર કરે તો એ લોકો જે ચિત્ર કરતા હતા એ મને બહુ જ રસ પડતો હું ત્યાં કલાકો સુધી ઉભા રહેતો ક્યારેક એ લોકો મારી પાસે પૂછતા પણ ખાણા કારણ કે એ લોકો ગુજરાતી ભાષા ના ખબર એટલે જ ઊંધો છે કે સીધો છે એ જાણવા માટે મારી મદદ લેતા એનાથી દોસ્તી બની અને પછી મને પણ ક્યારેક કલર પૂરવા માટેનું કહેતા અને એનાથી મારી અંદરની થોડી જે ઈચ્છા હતી એ પૂરી થતી હતી ઇવન ગણપતિના પંડોલો બનતા તો મારા ઘર પાસે જ ગણપતિનો એક મોટો પંડોલ બનતો તો એના ચિત્રકારો જ્યારે પંડોલમાં કામ કરતા હોય તો હું ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો હતો ઇવન મને યાદ છે કે કદાચ ચૌદેક વર્ષની ઉંમરે તો અમે થોડા મિત્રોએ ભેગા થઈને બાળ ગણેશ મંડળ શરૂ કર્યું કારણ કે એનું પંડોલ ચિતરવાની પૂરેપૂરી જવાબદારી મેં લીધી હતી અને અમારા એરિયામાં એરિયામાં મિલો હતી એટલે એમાંથી રૂઓ મળે તે રૂ જૂના બધા ઉડી ગયેલા રૂ ભેગા કરી એમાંથી હિમાલય બનાવ્યો હતો એની ઉપર આ બધી આવી જાતની ક્રિએટિવિટીઓ આવી જાતનું કરવાનું મને ગમતું પણ અનિલભાઈ વચ્ચે આપને રોકીને કહું કે એક ભાઈ ડોક્ટર બન્યા એક સીએ થયા તો કોઈએ ઘરમાં એવું ન કહ્યું કે આ તું કયા રવાડે ચડી ગયો છો આ શું કામ કરે છે સામાન્ય રીતે અત્યારના પેરેન્ટ્સ છે એ તો બહુ જ ભારપૂર્વક છોકરાઓને એક જ માર્ગે દોરતા હોય છે મારે ત્યાં બી એવું જ હતું પણ એ લોકો પાસે કે મારી પાસે બીજો ઓપ્શન જ નહોતો મને મારે ત્યાંનો માહોલ કહું તો મારા ભાઈઓ જો કદાચ એમના જે રેન્ક આવે પહેલાંથી એકથી ત્રણમાં એમનો જો ત્રીજો કે બીજો નંબર આવે તો પિતાજીની વાડ પડે પણ હું પાંત્રીસમાં ક્યાં પાછ એટલે બધા ઘર સ્વીકારી લીધેલું કે આ ભણવાનું જ નથી એટલે એમને મારી સૌથી વધુ ચિંતા હતી કે આ જીવનમાં કરશે શું એનું જીવન ક્યાંથી થશે એમની પેઢી હતી એટલે એમની એવી ઈચ્છા હતી કે આ પેઢીએ બેસી જાય એટલે બધા ભેગું ભેગું કુટુંબનું છે એનું જીવન તો નીકળી જશે એવી એમની ઈચ્છા હતી પણ મને જ રસ હું વાંચું તો મને યાદ ના રહે મને કોઈ વસ્તુમાં રસ ના પડે કે શું કહી કહીએ મને અને મને પોતાને આગળ શું કરવું એનું ખબર નહોતી એટલે બહુ જ કન્ફ્યુઝન થશે ઇવન મને યાદ છે કે જ્યારે સ્કૂલોના દિવસમાં હું તો કદાચ આઠમા દોડમાં ધોરણમાં હતો અને નાના મોટા ઘરના કામો હોય કોકનો નળ બધો હોય કાકા અને બધા બાજુમાં એક જ મકાનમાં બધાના મકાનો લાઈન બંધ હતા ટોટલ બધું મળીને ગણત ગણીએ તો ત્રીસેક રૂમનું મકાન આખું એટલે એમાં કાકાઓ પણ રહે બંને બાજુ એમના જે જેણે પપ્પાને મોટા કર્યા હતા એવો રહે એમના દીકરાઓ રહે વચ્ચેના મકાનમાં અમે રહીએ મારા ભાઈ ભાભી સાથે રહીએ નાનો ભાઈ મારો મોટો ભાઈ રહે મારી બહેનો રહે બધા સાથે પણ ઘરમાં રિપેરિંગની કંઈક ઇવન ગટરમાં જો ભરાઈ ગયું છે પાણી તો એ બી સાફ કરવાની જવાબદારી ક્યાંક લાઇટનો બલ્બ બદલી ગયો છે જવાબદારી અને હું બહુ ઈચ્છાથી સ્વેચ્છાથી કામ કરતો રિપેરિંગનું કામ કરતો પ્લમ્બિંગનું કામ કરતો એવું બધું મને બહુ ગણતું હેલ્પિંગ હેન્ડ તરીકે બી અને મને ગમે ક્રિએટિવ કામ ગણતો હું કે કંઈ બી બગડ્યું છે તો હું શોધી કાઢું શું બગડ્યું છે કઈ રીતે રિપેર કરવાનું એને જરૂરી વસ્તુ લાવીને હું કરતો એટલે મને એ સ્વભાવ હતો એટલે મને એક રીતે ટેકનિકલી સાઉન્ડ પણ ભણવાની બાબતમાં મારો કોઈ પણ જાતનો રસ જ નહીં એમાં મને હું વાંચી જ ના શકું એટલે એ મને બહુ જ મુશ્કેલી હતી હું પછી મને જ્યારે નાનપણમાં એટલે સુરત અને સુરતની બહાર સુરત આખું કિલ્લાની શહેર એટલે કોર્ટની અંદરનું શહેર એની બહાર રેલવે સ્ટેશન બન્યું રેલવે રેલવે સ્ટેશનની પાછળ આ જે નવા ગામ ખાણ બજાર વિસ્તાર ત્યાં બધા કદાચ અંગ્રેજોએ જકાત નાખી હતી એને કારણે જકાત નાખવાની બહાર એક આખું બજાર ડેવલપ થયું હતું હોલસેલ અને રિટેલ કહી શકાય એવું બજાર કે જેમાં કરિયાણું કાપડ અને જીવન જરૂરિયાત વસ્તુઓની બધી દુકાનો હતી હોલસેલ અને રિટેલ તો એ દુકાનોની વચ્ચે મારો જન્મ થયેલો અને એ જગ્યા હું જોતો હતો એટલે મને ત્યાં ગળી સુરતમાં જ રેલવે કોલોનીનું બાળ મંદિર હતું એમાં મારું બાળ મંદિર કર્યું પછી ત્યાંથી નથી જ ભણવાનું એ બી હતું હોય કારણ કે રસ નહોતો એટલે મને સરકારી શાળામાં મૂક્યો એકાદ દોઢ વર્ષ સરકારી શાળામાં પણ ગયો પણ પછી ત્યાંથી મને એવું લાગ્યું કે મારા મોટા ભાઈ જીવન ભારતીમાં ગયા એટલે મને પણ જીવન ભારતીમાં મૂક્યો ત્યાં સુધી મેં પ્રાથમિક શિક્ષણ લીધું અને પછી માધ્યમિક શિક્ષણ માટે પાંચમા ધોરણથી હું સુરતની સતીશસિંહ વીટી ચોકસી હાઈસ્કૂલમાં દાખલ થયો તે અપ ટુ એસએસસી સુધી મેં ત્યાં ભણ્યો બરાબર પણ ત્યાં લગભગ એટલું સારું છે કે એક વર્ષ ઘૂંટલી નથી મારી પણ કોઈ વર્ષે હું પાંત્રીસ સાડત્રીસ આડત્રીસ માર્ક વધારે લાવ્યો પણ નથી આગળ વધતા રહ્યો આગળ વધતો રહ્યો અને મારું કામ થયું એટલે આમ કુટુંબમાં પણ એવું હશે ને કે પિતાશ્રી અને માતા બંને ને ખ્યાલ હતો કે આમને આ પ્રવૃત્તિમાં રસ પડે છે એટલે એમને એ પ્રવૃત્તિમાં ઊંડા ઉતરવા દો ના એવું નહોતું એમને તો બિલકુલ નહોતું ગમતું કશું નથી કરતો પણ હું મને બીજું કરવું જ શકતો ન એટલે એમની તો નારાજગી જ હતી કે શું કરતા ને એમને એવું હતું કે એસએસસી સુધી ભણી રહે

આ તો આપણા જે સહજતાથી ડેવલપમેન્ટ થયું એ વાત થઈ પણ ઘરના કેટલાક સંસ્કારો એ માતાના બિહેવિયર ઉપરથી આચરણ ઉપરથી આપણામાં આવતા હોય છે માનો કે આ કલેક્શન અત્યારના જેને કહીએ અથવા સંરક્ષણ કરવું જે જૂની વસ્તુઓ ભેગી કરવીને એ અત્યારે આવ્યું છે એ કયા વિચારમાંથી આવ્યું હશે આજે આપ વિચારો તો શું જવાબ મળે છે હા એટલે મને 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 પોતાને બી કદાચ જે જમાનામાં મને કલેક્શન શબ્દ નહોતી ખબર એ સમજતી મેં આ વસ્તુઓ ભેગી કરી છે એમ કહું તો ચાલે અને એમાં એ મને કદાચ જે પરિસરમાં રહ્યો મોટો રહ્યો બે ત્રણ વસ્તુ એમાં એક તો છે ને અમારા પડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા જે લોકોને ત્યાં બંડલો ઉપર બહારગામથી કપડાઓ આવે ઘાંસડીઓ ઉપર લેબલ હોય મને લેબલ બહુ એટ્રેક્ટ કરતા અચ્છા મેં એકાદ વખત તો એ લેબલ કાઢી લીધા તો મારે વડ પણ પડી કે આમાં કયો માલ છે એના માટે હોય છે તારે લેવા હોય તો બધો માલ ખાલી થઈ જાય પછી કંતાન પડે એના પરથી લઈ લેવાના પણ કાઢવો નહીં પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે નોર્મલી એવું થાય કે દુકાન વાસ્તી થઈ જાય આઠ સાડા પછી એ લોકો દુકાનના માણસો એ બધો માલ કરીને એમના તો બધા રેકોમાં ગોઠવી દે તો એ પછી કે બીજે સવારે હું જઈને ભીના કપડાં લઈને જાઉં એના ઉપર મૂકું એને ઉખાડું અને મારી સ્કૂલની નોટબુકોમાં રાખતો અને એવા લેબલો મેં ભેગા કર્યા બીજી વસ્તુ એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ એવી મને મેચબોક્સના રેપરો ભેગા કરવાનો શોખ ઉપરના ભાગમાં કારણ કે એમાં જુદી જુદી છાપો આવે તો સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ સુરતમાં વેચાતો હોય એની મળે પણ મારું ઘર રેલવે લાઇનની બરાબર બાજુમાં એટલે ફરવા માટે રેલવે લાઇન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો બતાવતો એટલે મારો એમાં એક વટ પડતો લોકો ખુશ થતા કે તું તો જુદું જ લઈને આવ્યો સામાન્ય સુરતમાં વપરાતી માછીસ મકાતા જુદા જ પ્રકારનું હોય તો એ મને મારા વખાણતા એ મને આનંદ કરતો અને એ રીતે હું એમાં ને એમાં કરતો ગયો અને મારો એ સંગ્રહ કદાચ આજે કપડાના ટેક્સટાઇલના લેબલોની વાત કરું આજે પણ મારા સંગ્રહમાં એ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલો છે અને એ સહજતાથી સાચવી એટલે સ્કૂલની બુકોમાં હતા અને પછી હું બરોડા ફાઇન આર્ટમાં ભણવા ગયો ત્યારે એ બુકો વર્ષો સુધી એમની એમ જ રૂમમાં પડી રહી હતી બરોડા ગયા પછી અનાયાસે અમદાવાદ આવવાનું થયું એટલે અનાયાસ અમદાવાદમાં આવ્યા પછી જ્યારે મને સંગ્રહની બધી સમજ પડી ત્યારે હું સુરતના મારા એક ખાધાનામાં શોધવા નીકળો તો એમાંથી બધું વસ્તુઓ નીકળી એટલે કદાચ પંદરેક વર્ષ પછી મારા હાથમાં આવી પણ પછી બધું મેં સાચવીને સરસ રીતે માઉન્ટ અને આજે બી સંગ્રહ રાખ્યું છે હમણાં આપે જે વાત કરી કે એમાંથી આપણે ફાઇન આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો તો એનો અર્થ એવો કે પછી આપણે રાઇટ ડિરેક્શનમાં આગળ વધવાનું થયું પણ એ કોની ઈચ્છા થઈ હા એટલે એ પણ એક આકસ્મિક જ વાતો છે કારણ કે હું જ્યારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા કોઈ ચિત્ર શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઇન આર્ટ્સને લગતી કોઈ કોલેજ હોય છે કે તેમાં તમે કલા શીખી શકો મને પણ એવું ખબર નથી આ જે ચિત્રકારો જે કંઈ આવતા એ કોઈ ભણેલા નહોતા એ બધા પોતે પોતાના જે જે સર્કસના પેઇન્ટરો કે નાટકના પડદા ચિત્રોવાળા એ લોકોની સાથે હોય તો બધા એવું કે ના ભણે એ ચિત્ર એવી જાતની એક ઇમ્પ્રેશન એટલે હું પણ મને બી એવું ખબર છે અને પપ્પા મારા પિતાજીને તો એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ એવી એમને ઈચ્છા હતી જ અને મારા માટે તો અશક્ય હતું મને આર્ટ્સનું વાત કરી આ બધું કર્યું હતું પણ હજુ તું દસમામાં તો એટલે હજુ કશો ડિસિશનો લેવાયા હતા અને હું પણ હવે જે આગળ જશે એમ જશે અને દસમાના વેકેશનમાં એક પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડૉક્ટર બન્યા હતા એમને મળવા માટે એમનો એક મિત્ર જે અમે ઓસ્ટ્રેલિયા રહે છે અત્યારે એ વખતે આફ્રિકા રહેતા હતા તો એ આવ્યા અને એમને મળવા એમનો બીજો મિત્ર વડોદરાથી આવ્યો જે વડોદરામાં આર્કિટેક હતો તો એણે મારા ઘરની દિવાલો ઉપર લાગેલા મારા ચિત્ર અને ફ્રેમમાં મૂકેલા કોપી હોય કે મારા લાઇન ડ્રોઈંગ હોય એ જોયા તેણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું આ બધું કોનું છે કે મારો ભાઈ કશું નથી કરતો આવું જ કરે છે એમણે આ રીતે એમણે રિગ્રેટ ઇન્ટ્રોડક્શન આપી આવી હા તો કે એને ફાઇન આર્ટ્સમાં મૂકો ને એટલે કે શું છે તો કે આવી તો વડોદરામાં કોલેજ છે મારા સુધી વાત આવી મેં કહું મને જ્યારે જાણવું છે એટલે પ્રોસ્પેક્ટસ મંગાવ્યું પ્રોસ્પેક્ટસ આવ્યું અને મારે જીવનનો રાહ બદલાઈ ગયો મેં જ્યારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ વુડકટ પ્રિન્ટ મેકિંગ ડ્રોઈંગ ડિઝાઇન આવા જ સબ્જેક્ટો આપણા જોગ્રોફી સાયન્સ એલજીબ્રા એવા એક પણ વિષય નહીં મેં કહું આવી પણ તો કોલેજ હોય છે મારા માટે બી આશ્ચર્યની વાત હતી એટલે મેં કહ્યું કે મારે આમાં ભણવું છે બસ ત્યાંથી મારી વાત શરૂ થઈ એટલે એના એમાં એક હતું કે તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે એસએસસીમાં અગિયારમાં ધોરણમાં એ વખત અગિયાર ધોરણમાં એસએસસી હતું તો એમાં ડ્રોઈંગ તમારે વિષય તરીકે હોવું જોઈએ આઠમો વિષય બી ડ્રોઈંગ લેવો પડે તો મેં એ પણ લીધો અને મેં એમાં કર્યું અને મારું રિઝલ્ટ આવ્યા પછી મેં એમાં એપ્લાય કર્યું સારી આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો તમારા કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાંચ વિષયોની ટેસ્ટ લેવામાં આવે જેમાં ક્લે મોડલિંગ છે પછી ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન છે એ જાતની ચાર પ્રેક્ટિકલ પરીક્ષાઓ જેનાથી તમારી આંગળીઓની તમારી પોતાની જોવાની દ્રષ્ટિની શું કેળવાયેલું છે એ લોકોને એનાથી ખ્યાલ આવે અને એક રિટર્ન પરીક્ષા કે જે જેણે ડિગ્રી લેવી છે એના માટે જે ડિપ્લોમા હોય તે લોકો માટે ફક્ત ચાર અને ડિગ્રી લે એના માટે પાંચ પરીક્ષાઓ કે જેમાં એક રિટર્ન પેપર આવે જેમાં હિસ્ટ્રીને લગતા થોડા આર્ટને લગતા સવાલો હોય એટલે મારે ડિગ્રી જ લેવાનું હતું એટલે મેં ડિગ્રી જમાં જ ફોર્મ ભર્યું હતું અને જ્યારે અપ ટુ ટુ ટેસ્ટમાં મૂંગો તો પહેલાં ચાર પેપર તો મેં સરસ રીતે આપ્યા પણ જ્યારે ડિગ્રી માટેનું રિટર્ન પેપર લખવાની વાત આવી તો મેં તો મને સવાલો વાંચ્યા સમજ બી પડી પણ હું ઇંગ્લિશમાં લખી શકે એમ નહોતો કારણ કે મારું ઇંગ્લિશ મારું બહુ જ કાચું હતું તો મેં હિન્દીમાં લખવામાં એમ તો મેં ગુજરાતીમાં લખ્યું પણ સુપરવાઇઝર હતા એમણે કહ્યું કે આ તો એલાવા જ નથી એમ કહી કે પછી મેં કહું કે સર મુજબ આતા હે લેકિન મેં લીખ નહીં શકતો હિન્દી આતા હોય તો હિન્દીમાં લીખો એટલે મેં હિન્દીમાં લખ્યું અને પછી મને જ્યારે ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે તમારે ડિગ્રી લેવું છે તો તમને ઇંગ્લિશ તમે કહું સર મને જેટલું આર્ટ માટેનું છે એટલું તો હું પિકઅપ કરી લઈ પણ હું ચોક્કસ આમાં મને મને છે અને એડમિશન મળી ગયું અને મારા માટે જેવું મળ્યું એવી આખી નવી દુનિયા ખુલી ગઈ ઓહો એટલે એક વ્યક્તિ ઘરમાં આવે અને નજર નાખે અને કશું બોલે બરાબર તો કેટલો મોટો જીવનનો એક રાહ કંડરાઈ જતો હોય છે એટલે એવું પણ કહેવાય કે જે આપે શરૂઆતથી સહજતાથી સૂજ્યું તે કરતા રહેવાનું પસંદ કર્યું હા કારણ કે એવી કોઈ બેકગ્રાઉન્ડ નહોતો ને કે ભાઈ બાકસને છાપ ભેગી કરો તો આવું થાય એવું તો કશો ખબર નહોતી એ ઇનિશિયેટિવ ભવિષ્યમાં શું આપણને રિવોર્ડ આપશે એનો પણ ખ્યાલ નહોતો તો ખરેખર પછી પાટે વાત ચડી ગઈ બરોડાની જર્ની કેવી રહી બરોડા મને બહુ જ મજા પડી ગઈ કારણ કે જુદા જુદા વિષયો ક્લે મોડલિંગ વુડકટ અને એમાં એ ઘણા સર આવતા કે જે ગુજરાતી જ હતા ઇવન અમારા બુટકટના તો સુરતના જ હતા એટલે બહુ સહજતાથી બધા વિષયો સાથે હું જોડાવા માંડ્યો પહેલાં બે વર્ષ જે પ્રેપરેટરીના હોય છે એ પણ મેં કરવા માંડ્યા અને મને આનંદ આવ્યો મને ઘણું નવું જાણવા મળ્યું જે મેં કલ્પના જ નહોતી કરી એવી જાતના વિષયો એવી વસ્તુઓ પ્રિન્ટોનું સમજવામાં આવ્યું એચિંગ્સ છે લિથોગ્રાફ છે એ છે પછી મને રસ હતો તો ફોટોગ્રાફી પણ શીખ્યો હવે વાત આવી સેરીગ્રાફી એટલે કે સ્ક્રીન પ્રિન્ટિંગ જેમાં મેં મારી કેરિયર બનાવી એ વિષય મને એક બરોડામાં એ વખતે કોલેજના હું બીજા કે ત્રીજા વર્ષમાં હતો અને કોલેજમાં એ સિલેબસમાં નહોતું પણ બહારથી કોઈ વ્યક્તિ આવી હતી લગભગ પુનાથી આવી હતી અને એણે સ્ક્રીન પ્રિન્ટિંગ લગતું ડેમોસ્ટ્રેશન કર્યું અને પછી એ એક નાનકડી કીટ વેચતા હતા કે જે કીટથી તમે તમારા ઘરે સ્ક્રીન પ્રિન્ટિંગ કરી શકો નાનકડો સ્ક્રીન થોડીક વિઝી કલરના ડબ્બાઓ સાથે જરૂર પડતા પેન્સિલ પેપરો આ બધું સાથે હતું અને નવ્વાણું રૂપિયા મેં એ બેગ આખી કીટ વેચતા હતા એટલે મને રસ પડ્યો મેં પિતાજીને કહીને એ બેગ લીધી પણ ખરી અને એનાથી મેં મને એમ થયું કે હું કંઈક કરું એટલે હોસ્ટેલની રૂમમાં મેં એ છાપવા માટેના પ્રયત્નો કર્યા અને મેં છાપ્યું પણ ખરું ભણતા ભણતા જ ભણતા ભણતા જ કોલેજના ત્રીજા જ વર્ષમાં અને મેં કર્યું તો મને બહુ જ મજા પડી મજા પડી એટલે સુધી કે મને એમ થયું કે આ તો એક સરસ વાત છે હું આવનાથી જો દિવાળી કાર્ડ જેવું કંઈક છાપું તો હું વેચી બી શકું અને બે પૈસા પેદા કરી શકું અને એવું કંઈક થાય તો મારે કોલેજ પછી કારણ કે પિતાજીની તો એવી ઈચ્છા હતી કે આ કોલેજ ભણી ના આવે એટલે અને પેઢીએ બેસાડી દેવાનો આમાં કંઈ નોકરી કરવા ડ્રોઈંગ ટીચર બનવા તને મોકલવાનો નથી કારણ કે વેપારીનો બી દીકરો છે તો ક્યાં નોકરી કરવા જવાનો છે એટલે એમને તો એવું જ હતું પણ મને એમ હતું કે હું આવું કંઈક કરું તો એનાથી બે અને એમની ઈચ્છા એક જ કે કમાતો થાય એટલે એમની ઈચ્છા પૂરી થઈ જાય એમની ઈચ્છા એમને મારા ક્રિએટિવિટી સાથે કે મારા અસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી એમને મારે જીવન કઈ રીતે ગુજરે કઈ રીતે હું જીવનમાં સસ્ટેન થઈશ એ એમના માટે સવાલ હતો એટલે મેં એ કોશિશ કરી થોડુંક સરસ રિઝલ્ટો થયા સરસ નમૂનાઓ બન્યા એટલે મેં વધારવા માટે થોડો વિચાર કર્યો કે આના માટે સરસ પેપરો હોય તો હું એને કરું થોડા કાળો છાપો એટલે થોડા વધારે પૈસાની જરૂર પડી એક મિત્ર હતા જનાર્દન કરીને મારાથી બે વર્ષ સિનિયર એટલે એ છેલ્લા વર્ષમાં હતા એ બી મારી સાથે જોડાયા અને ઈચ્છા તો મોટી હોય એટલે જેનિલ ઇન્ટરનેશનલ એટલે જનાર્દનનો જે અને અનિલનો એ કરીને જેનિલ ઇન્ટરનેશનલ એવા નામથી કંપની કરી અને અમે દિવાળી કાર્ડ છાપવાનું પ્રયોજન શરૂ કર્યું વેકેશનમાં બરોડા હોસ્ટેલ શરૂ થયેલું પ્રયોજન સુરત ઘરે લઈ આવ્યા માગર ઘર મારું મોટું હતું રૂમો પણ હતા એટલે ત્યાં લઈ આવ્યા બધા સેમ્પલો કર્યા આખું આલ્બમ બનાવ્યું કે જેમાં વીસ પચીસ જાતની જુદી જુદી ડિઝાઇનના પ્રૂફિંગ કરીને કાર્ડ તૈયાર કર્યા અને એના પરથી એલ્બમોમાંથી ઓર્ડર લેવા અને એ પ્રમાણે કાર્ડ લોકોને જરૂર પ્રમાણે બસો પાંચસો કાર્ડ છાપીને આપવા ને એમાંથી આર્થિક ઉપાર્જન કરવું આવો પ્રયત્ન માટે મેં બધાજી પાસે લગભગ ચાર પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી એમણે ધીમે ધીમે આપ્યા પણ ખરા એમને બી કે કંઈક કરવાથી ઠેકાણે પડે તો સારું સારું છે એટલે આપ્યા અને મેં એ કામ કર્યું પણ ક્રિએટિવિટીની આવડત હતી પણ આવડત નહોતી આવી એટલે અલ્ટિમેટલી દિવાળી પતી ગઈ બીજા બે ચાર મહિના ગયા પણ ઇવન નાખેલા પૈસા જેટલો માલ બી અમે વેચી ના શક્યા કે એ પણ પાછા આવે કમાણીની વાત તો બાજુ પર થઈ ગઈ એટલે પિતાજી ગુસ્સે થયા બધું સામાન બધો મારીએ મુકાવ ભણવામાં ધ્યાન આપો આવું કશી એમના સમ એ રીતે બે ચાર શબ્દો પણ કહ્યા મને જે એમના ગુસ્સામાં થઈ શકે એટલા અને વળીને બધું માળિયામાં સામાન ચઢાવી દીધો અને મને કહ્યું કે ભણવાનું પૂરું કરો અને મારા તો બે વર્ષ બાકી હતા એ મેં પૂરા કર્યા ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એ આખો પ્રોજેક્ટ મારો જેનિલનો માળિયામાં મૂકીને હું ફરી પાછો ભણવામાં લાગી ગયો ના પણ અમારા જે યુવાન મિત્રો છે એના માટે આનંદનો વિષય એ છે કે કોલેજમાં પણ જયારે આપણે નવું વિચારીએ છીએ ત્યારે સીધું ઇન્ટરનેશનલ જ વિચારીએ છીએ એટલે જેનિલ પછી ઇન્ટરનેશનલ શબ્દ મૂક્યો અને ખરેખર ક્યારેક એવું એક સંકેત પણ હશે કદાચ કે નેશનલ ઇન્ટરનેશનલ થાય પહોંચવાનું હશે ક્યાંથી કલેક્શન કરવાનું હશે ક્યાં બધા સુધી કલાકૃતિઓ સુધી એના સમીક્ષા સુધી આપે પહોંચવાનું હશે એટલે આપણે એમ કહીએ છીએ કે ક્યારેક કંઈક એવો ચમકારો હોય કે એનો અજવાસ તો આપણને પછી મળતો હોય સાચી વાત અને ઇન્સ્ટિટ્યુશન અંદરથી આવે આમાં ક્યાંય તે વખતે કદાચ આટલું વિચારું બી નહી હશે કે ઇન્ટરનેશનલ પણ કરવું તો મોટું કરવું એવા એવા હાશયથી જ નામ સિલેક્ટ કર્યું અને બંને મિત્રોના નામો આવે એ રીતે નામ લીધું હતું આ કઈ સાલ હશે લગભગ સ્ક્રીન પ્રિન્ટિંગ કારણ કે બહુ સુંદર વખત હતો આ ચોરાણું પંચાણુંમાં મેં કર્યું જે શરૂઆત ચોરાણુંમાં કરી માં બધું સમેટી લીધું અને છન્નું અને માં હું ભણીને બહાર નીકળ્યો આખો સ્ક્રીન પ્રિન્ટિંગ લોકભોગ્ય થઈ રહ્યું બની રહ્યું હતું પણ મારું આને કારણે મારી પછી હિંમત ના થઈ અને હું બાકીના બે વર્ષો ભણવા સિવાય ક્યાંય ધ્યાન નહીં આપ્યું એની પાછળ જ રહ્યો અને મેં મારો અભ્યાસ પૂરો કર્યો પછી મારા માટે એક પ્રશ્ન તો હતો જ કે હવે આગળ શું કરવું અને હજુ તો હું કોલેજ પતાવીને જ આવ્યો હતો હજુ રિઝલ્ટ પણ નહોતું આવ્યું અને મને મારી સુરતવાળાની સામાન્ય નજર મુંબઈ તરફ હોય એટલે મને એમ હતું કે જો મુંબઈની કોઈ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં મને થોડું કામ મળી જાય થોડું તો હું એક બે વર્ષ શીખી જાઉં ને પછી પિતાજીને કહીને ને કંઈક એડવર્ટાઈઝિંગને લખતું સુરતમાં કે ક્યાંક કશું શરૂ કરી શકું એટલે મેં એમને વાત કરી તો એમને તેવી બહુ બહુ જળ હતું કશું નહીં કરે પાછો જ આવવાનું છે ભલે જ્યાં જાય સો કોન્ફિડન્ટ એટલે એમણે એટલે એને કહ્યું કે તું જઈ આવ તો હું જઈને આપ્યા આવ્યો ત્યાંથી મને ઇન્ટરવ્યુમાંથી આગળ ચાલ્યો જ નહીં મને કોલ જ નહીં આવ્યો એટલે એની રાહ જોવાતી હતી આવા દરમિયાનમાં એક સામાજિક કામ માટે મારે અમદાવાદ આવવાનું થયું મારા ભાઈ જે મારાથી મોટા ભાઈ જે મેં કહ્યું એ અમદાવાદમાં સ્થાયી થયા હતા ચાના વેપારમાં પોતે સીએ ભણતા ભણતા મુંબઈ ગયા હતા ત્યાંથી અમદાવાદમાં એમના ત્યાંના વેપારીઓ સાથેની બ્રાન્ચ ખોલી હતી એટલે અહીંયા એ અને ભાભી રહેતા હતા દોઢ એક વર્ષ પહેલાં મારાથી એટલે એમણે ભાભીને મારે મૂકવા આવવાનું હતું ભાભી મારી જ ઉંમરના એટલે મને કે તું અમને સવારે સુરતથી ગુજરાત ક્વિનમાં જા મૂકીને સાંજે પાછો આવી જજે કારણ કે એ જમાનામાં એ પણ બધા પ્રેગ્નન્ટ હતા એટલે કે એકલી સ્ત્રીને ટ્રેનમાં કરવું અઘરું હતું એટલે તું જ મૂકવા માટે આવ્યો હતો અને ત્યાં ભાઈની ઓફિસે સવારે મૂક્યો લગભગ અગિયાર એક વાગે આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યાની ટ્રેનમાં પાછો જવો હતો ત્યાં બેઠો તો ત્યાં એમના મિત્ર આવ્યા જે ઇન્ટિરિયર ડિઝાઇનર હતા ઇન્ટિરિયર ડેકોરેટર શબ્દ એ જમાનામાં વપરાતો હતો તો એ આવ્યા તો એણે મારા ભાઈ ઓળખાણ ગયા મારો નાનો ભાઈ છે એ તો ફાઇન આર્ટ ભણ્યો છે હમણાં જ પછી હજુ તો રિઝલ્ટ નથી આવ્યો અત્યારે તો ઘરે જ છે સુરતમાં જ છે એમ તો કે મારો મિત્ર છે અહીંયા વિધાન એડવર્ટાઇઝિંગમાં ધનેશ એ મારો મિત્ર છે કે ચાલ તને મળવું હોય તો લઈ જાઉં તો એની સાથે સ્કૂટર પર એમના સ્કૂટર પર બેસીને હું ગયો કારણ કે મેં નવરંગપુરામાં હતા અને મીઠા કલીમાં એમની ઓફિસ હતી તો ત્યાં ગયા ઓળખાણ કરાવી તો કે તને કટિંગ પેસ્ટિંગ કરતા આવડે બહુ સહજતાથી પૂછ્યું મેં કહા એ તો હું શીખ્યો છું તો મને કે મારો આર્ટિસ્ટ બે દિવસ રજા ઉપર છે તું મને થોડુંક આટલું કામ કરી આપ ને હું બદ્રી ત્યાં સુધીમાં જા પીએ છીએ તો તું જરા આટલી મને મદદ કરી આપ ને કે અડધો કલાક કલાક તરતો મેં કાં કઈ વાંધો એટલે હું સ્ટુડિયોમાં બેઠો અને ત્યાં મેં કામ બધું કર્યું એમણે જે મને કહ્યું મને યાદ છે ટેસ્ટ ટ્યુબ કરીને ટેસ્ટ ટેસ્ટ ટ્યુબ સ્ટીલ ટ્યુબ કરીને કંપની હતી જેનું પ્રેઝન્ટેશન હતું ને એના માટેના બધા ફોટોગ્રાફ જાહેરાત બધું એમની બોમ્બેની બ્રાન્ચમાંથી આવ્યું હતું અને સામાન્ય તેનું કટિંગ પેસ્ટિંગ ત્યાં થાય કારણ કે ગુજરાતીને લગતી ભાષા હોય તો એ અહીંયા થાય કારણ કે ત્યાંના લોકોને કદાચ અમુક શબ્દ ના ખબર એ કરવાનું હતું તો મેં કરી આપું ને કરીને હું કલાક પછી એમને આપવા ગયો કેબિનમાં તો જોઈને ખુશ થઈ ગયા મને કે બહુ તો બહુ ચોખ્ખું સરસ કામ છે એમને ત્યાં જે કલાકાર કામ કરતો હતો એનાથી બી સરસ છે એમ કે મને કે તો તું શું કરે છે એમ કે મેં કહ્યું કઈ નહીં મેં તું તો ઘરને થોડા દિવસ કામ હોના રજાઓ છે તો મારે ત્યાં થોડા દિવસ કામ કરવા આવ મેં કહું હું તો કશું કપડાં લાવ્યો નથી હું તો આમ જ આવ્યો છું સાંજે પાછો જવાનું તો કઈ વાંધો નહીં બે ચાર દિવસ રોકાઈ જાય મારો કલાકાર રજા પર છે તું થઈ જશે એટલે પેલા જે મિત્ર હતા એવું બોલ્યા કે તું ને અશોક બંને એક જ સાઇઝ ના છે બે દિવસ એના કપડાં પહેરીને આવજે ને પણ એમ કે તું રોકાઈ જા સારું એટલે હું એમને ત્યાં રોકાઈ ગયો અને કામ કરવા માટે મને પણ મજા પડતી હતી કારણ કે આવું હતું પછી શનિ રવિ આવે એટલે હું સુરત ગયો મારી બેગ લઈ આવ્યો કપડાં લઈ આવ્યો એમણે કેવું હતું અત્યારે તને જ્યાં સુધી તને આ કાંઈક હું એજન્સીઓમાંથી આવેની રાહ જોતો હતો હજુ રિઝલ્ટ પણ નહોતું આવ્યું તો તું તો અહીંયા કામ કર એટલે હું સામાન કપડાં લઈ આવ્યો ભાઈના ઘરે જ રહેવાનું હતું એટલે એમની સાથે રહેવા માંડ્યો અને જઈને સવારે જાઉં અને કામ કરું મારી જે સાયકલ બરોડામાં હતી એ લઈ આવ્યો અને હું નવરંગપુરાથી મીઠાકલી સાયકલ લઈને જાઉં વિધાનમાં આખો દિવસ આ બધું કામ કરું અને સાંજે પછી આવીને ભાઈના ઘરે જ એક રૂમ હતો એક્સ્ટ્રા જે એમની જેમાં એમની ઓફિસ હતી ત્યાં દીવાન ઉપર રાતે સુઈ જવાનું બાકી એમનો ભાઈનો બેડરૂમમાં ભાઈ ભાભી રહેતા હતા એક રૂમનું એક બેડરૂમનું જ ઘર હતું આ રીતે હું બે ત્રણ મહિના કદાચ હું જૂન જુલાઈમાં આવ્યો હોય તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો આવ્યો ત્યાં સુધી કામ કરતો હતો ઇવન સપ્ટેમ્બર મહિનો એવું હતું બે ત્રણ મહિના કામ કર્યા પણ મને બિધાનમાંથી કોઈ પૈસા નહીં આપ્યા કે ભાઈ પાંચસો હજાર રૂપિયા કંઈ પગાર તારો એવું કોઈ જાતનું મને આપ્યું નહીં અને મારાથી એવું મંગાય નહીં કારણ કે મને મળતું હતું પણ મેં મારા ભાઈને વાત કરી કારણ કે એમના મિત્ર થ્રુ ગયેલું એટલે મેં એમને વાત કરી કે તું તારે જે વાત કરી પિતાજીને વાત કરી એટલે મેં સુરત પિતાજીને ફોનમાં કહ્યું મેં હું બે ત્રણ મહિનાથી કામ કરું છું મને કીધું તને બોમ્બેથી આવ્યું નથી આવી તો તું કામ કરવા મળે છે તો કામ શીખ ને એમ કે તારે ક્યાં પૈસા ની જરૂર છે કે મફત કા ખાના મસ્જિદ માં રહે ને આવો શબ્દ કયો કે ભાઈ ના ઘરે રહેવાનું છે અને ભાભી ખવડાવે છે તો તારે પૈસાની શું જરૂર છે એમ કે તું રે અને કદાચ કઈક બે ચાર પચાસ સો જોઈતા હોય તો અશોક આપશે એટલે ભાઈ આપશે એવું કહી દીધું મને એટલે હું કશું બોલ્યો નહીં જવા માંડ્યો કામ ફરી ને મને ગમતું તો હતું જેવું નતું પણ મને એમ કે આટલું કરીએ છીએ તો એની કદર તો થવી જોઈએ ને એક આર્થિકતા તો એને કદાચ પૈસા આવે તો હું પિતાજીને ભી હકથી કહી શકું ને જે કમાયો છું એમ નહીં આવ્યા પણ આમાં જે મિરેકલ એવું થયું કે દિવાળી પહેલા મહિના એક પહેલા મારા મોટા ભાઈ જે જેને ખબર હતી મારું આખું જે પ્રોજેક્ટ ફેલ ગયેલો અને સુરતના માળિયામાં બધો સામાન પડ્યો છે મને કે મારી દિવાળી આવે છે તો મારી કંપનીને અમને દિવાળી કાર્ડ છાપ્યા બધો સામાન તો ટાઈપ સુરતમાં પડ્યો છે અને હું બે ત્રણ બે એક વખત સુરત વચ્ચે વચ્ચે ગયો હતો તો હવે જાય ત્યારે સામાન લઈ આવું બધો સ્ક્રીન લઈ આવો અને જે કંઈ બી ક્વિઝી છે એના ક્લેમ્પ છે બધું તું લઈ આવ મને મારા કાર્ડ તો છાપ્યા એને ખબર છે કે આને તો આ બધું આવે છે ને ગમે છે તો મેં કહું સારું એટલે હું સુરતથી સામાન બધું લઈ આવ્યો અને મને યાદ છે સેવન્ટી એઈટનો દિવાળી નાઇન્ટીન સેવન્ટી એઇટ ઇન્ટરનેશનલ ઇયર ઓફ ચિલ્ડ્રન હતું એટલે મેં ચાના કપમાં બાળકો ડુબક્યા મારતા હોય એવી જાતનું મેં કાર્ડનું ડિઝાઇન કર્યું એમાં રંગ કલરફુલ બાળકોને કલર ફૂડ કપડાઓ પહેરાવ્યા અને એની ઉપર નાચતા હોય કોઈ એક કપનો હેન્ડલ પકડીને ચડતો હોય કપની રખાબીના ખૂણા પરથી ડાઈ મારવાની પ્રયત્ન કર્યો હવે બધી જાતનું એ કરીને એક સરસ મજામાં દિવાળી કાર્ડ બનાવીને એને જરૂર જેટલા બસો ત્રણસો કાર્ડ એ પેપર લાવવા માટેના પૈસા આપ્યા હું ગલમકુશ ગાંધી આશ્રમમાં જઈને પેપર લઈ આવ્યો અને મેં એના પર કાર્ડ છાપ્યા આ કાર્ડ એમણે એમની જે બીજી ઓફિસો હતી બોમ્બે દિલ્હી કલકત્તા બધા એમને ચાની ઓફિસો હતી એમના પાર્ટનરોની તો એણે કલકત્તા બોમ્બેની મેઇન ઓફિસ પર કાર્ડ મોકલ્યો હતો તો ત્યાંના જે મેઇન પાર્ટનર જે જે ચેરમેન કહેવાય એને કાર્ડ સે ભાઈ તો કે મારા ભાઈ હમણાં અહીંયા રહે છે ને એની પાસે છપાવ્યા તો કે આપની સબ બ્રાન્ચ કે લિયે છપવા લો અચ્છા એટલે મને તો હજાર બે હજાર પંદરસો કાર્ડ છાપવાના કહ્યું કે તું છાપ્યા એટલે ભાઈ પાસે જ પૈસા લીધા કાગળ લઈ આવ્યો એમના જ ઘરનો જે સર્વન્ટ હતો એની મદદ લીધી બીજો અમારે ત્યાં એક જે વ્યક્તિ કામ ઓફિસમાં કરતો તેનો નાનો ભાઈ હતો એને પણ મદદમાં લીધો અને મેં અઠવાડિયું મહેનત કરીને કારણ કે જગ્યા કઈ નહીં એટલે રાત્રે દિવસે ભાઈ ભાભી બધા કામમાં હોય ત્યારે પલંગ ફોર બેડરૂમમાં બધું સુકવી સુકી પાથરી પાથરીને કારણ કે બધું અમારે સુકવા માટે પાથરવું પડે ને બાલ્કનીમાં બધું પાથરીને મેં અઠવાડિયામાં કાર્ડ છાપ્યા અને મોકલ્યા કાર્ડ મોકલ્યા અને બોમ્બે ગયા ને એટલે પેલા એટલું ખુશ થયા એટલે કે અનિલ અનિલને શું પૈસા આપવાના છે એમાંના તો કે એવું પૈસા તો મેં કાપ પેપરના પૈસા આપી દીધા છે આ તો ઘરનો છોકરો છે એને શું પૈસા તો હોતું હશે કે ઘરનો છોકરો કે આવું કાર્ડ બધામાં લઈએ તો આટલા રૂપિયા થાય એટલે એમણે એવું કરીને કે હું ચેક મોકલું છું તમે એમને આપી દેજો પૂછ્યું કયા નામ છે કે એવું તો એનું તો કોઈ ખાતું જ નથી પૈસા હોય તો ખાતું ખોલવાની જરૂર પડે ને આ બધા પૈસા જ નહીં સુરત માં ખાતું પાસે જે પિતાજી કરતા હતા મારું તો અમદાવાદ કોઈ ખાતું જ નહીં હું બ્લેન્ક મોકલું છું એમને જે નામમાં કરું એ નામમાં લખીને ભરી દે પણ હું ચેક મોકલું છું તેમણે કઈ ત્રણેક હજાર રૂપિયાનો કે પાંચેક હજાર મને અત્યારે અમાઉન્ટ નથી આવો ચેક આવ્યો મને ભાઈ લે તારે તો સીધી કમાણી સીધી આટલી જ્યાં પાંચસો રૂપિયાનું આસ્પેક્ટ કરતો હતો બિદાનમાંથી કે સાતસો રૂપિયા એના બદલે ત્રણ ચાર હજાર રૂપિયાનો ચેક આવ્યો મને કે કે તો તને ક્યાં ભરવું છું મેં કહું ના મને એમ થાય છે કે હું આ કાર્ડ છે ને તો મને આ કાર્ડ ગયા ને ત્યાં સુધીમાં જે પેલા ભાઈ એમને તો મને લઈ ગયા એ પણ મને કે મારી બી કંપની છે ઇન્ટિરિયર હતું મને પણ કાર્ડ કર્યા બીજા એક પડોશીને ખબર પડી એ પણ મને કે મને બી મારા તો પાંચસો કાર્ડ છાપી આપશે મેં કીધું આ બધાને બી છે તો હું છાપી આપું ને અને બિધાન પૈસા નહોતું એટલે બિધાનમાં હું ના જાઉં ચાર દિવસ તો ચાલે કારણ કે ત્યાંથી પૈસા તો આવતા નહોતા એટલે મેં એવું નક્કી કર્યું મેં કીધું કે તો એક કામ કરો હું કોઈ કંપનીથી જ કરું નામ મેં કીધું કે અને કરીએ તો વિચાર આવ્યો કે તું એમ નામ બે ચાર નામો વિચારે આવું તો હું વિચાર કરતાં કરતાં મને યાદ આવ્યું હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે આર્ચર ઇન્ડિયા એવા નામથી મેં એક ફિસ્ટિશિયસ કંપની બનાવી હતી કે જેનો લોગો સિમ્બોલ વિઝિટિંગ કાર્ડ સ્ટેશનરી બધું ડિઝાઇન કરવાનું મને જે નોર્મલી અમારે જ્યારે છેલ્લા વર્ષે કોર્પોરેટ આઈડેન્ટિટી ડિઝાઇન સબમિટ કરવાની હોય તો એના સબમિશનમાં મેં આખું આવી જાતનું બનાવ્યું હતું કે જેમાં આર્ચરનો સિમ્બોલ જે અત્યારે મારી કંપનીનો સિમ્બોલ છે એવો સિમ્બોલ એ નીચે આર્ચર ઇન્ડિયા એવું નામ અને બાકી પછી નીચે ટેક્સ ન હોય જગ્યાએ એક્સાય એક્સાય લખીને મૂકતા હતા એટલે ડમી ટાઈમ હોય તો આવું મેં કર્યું હતું એ બધી સ્ટેશનરી મારી પાસે આખી રેડી હતી એટલે મેં વિચારે એવું કર્યો કે આ જે છે ને તો અશોકભાઈની કંપનીના રબર સ્ટેમ્પની નીચેથી એડ્રેસનો ફિક્કો મારીને લેટર પેડ બનાવીને એની ઉપર કરીને મેં પેલા ચેકથી બાજુની બેંકમાં ખાતું ખોલાયું અને આર્ચરનું ખાતું એના એનો એનો આર્ચરના નામથી કંપની ચાલુ કરી દીધી અને એ મારી માલિક પ્રોપ્રાયટરશીપ કંપની તરીકે મેં ચાલુ કરી દીધેલી એ કંપની સેવન્ટીની આજે પણ એ કંપની મારી પોસ્ટના નામથી ચાલે છે એટલે એ જ એક આખી વાત જે ઘરમાં પડેલો જૂનો સામાન એમાંથી સ્ક્રીંગ થયું અને પછી મને પોતાને શોખ તો હતો જ એટલે મેં આવા કમર્શિયલ કામો તો કરું જ નાના મોટા પણ મારા પોતાના પણ સેરીગ્રાફ કરું મને એમ થાય કે મારા પોતાના પ્રદર્શન કરું એટલે મેં સેવન્ટી નાઇનમાં એટીમાં એટી ફોરમાં નાઇન્ટી વન સુધી મેં પ્રદર્શનો વચ્ચે વચ્ચે સમય મળે તો પોતાના ગ્રાફિક્સ કરું અને અમદાવાદમાં રવિશંકર રાવલમાં કર્યું બોમ્બેમાં વર્લી મેક ગેલેરીમાં કર્યું દિલ્હીમાં એનએસસીઆઈની જે ગેલેરી છે એમાં કર્યું ત્યાં આગળ એવા બધા પ્રદર્શનો કર્યા પણ થાય શું કે પ્રદર્શનમાંથી વેચાઈ નહીં પૈસા નહીં આવે પણ કમર્શિયલ કામોની પુષ્કળ ડિમાન્ડ એક પછી એક કંકોત્રી માટે દિવાળી કાર્ડ માટે ઇન્વિટેશન કાર્ડ માટે ફોલ્ડર માટે બ્રોશર માટે મને યાદ છે સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી તો મને ઘરમાં જમવાનો સમય નહીં મળે એટલું બધું કમર્શિયલ કામો કેલેન્ડર સુધી બધું છાપવાનું હોય અને નિયત કરેલા સમયમાં મારે ડિલિવરીઓ કરવાની હોય જે મેં કહ્યું કે એક ઘરના માણસથી શરૂ કરેલી કંપની વીસ વર્ષમાં પંચોતેર માણસ સુધી પહોંચી ગઈ એક રૂમથી શરૂ થયેલી વસ્તુ બે રૂમ ત્રણ રૂમ ચાર મકાન કરતા કરતા મારે પોતાનું આખું દસ હજાર ફૂટ ફૂટનું આર્ચર હાઉસ બનાવ્યું કે જેમાં મારું કમર્શિયલ સ્ક્રીન ના કામો થતા થઈ ગયા એટલે એ આખી જે સફળતાના વર્ષો સુધી વાત એટલે આર્ચરની શરૂઆત અને આર્ચરના એસ્ટાબ્લિશમેન્ટની મેં તમને વાત કરી

હા એટલે એ જ જાતનો મેં સિમ્બોલ કારણ કે પહેલેથી મેં જે વાત કરી ને એવી કે એમ તો ઊંચા જ રહેતા હતા ભલે મને ખબર નહોતી કે કેવી રીતે થાય પણ વિચાર આવે તો અવાજ આવે કે આવું જ કરવું એમ એટલે એના જ પાર્ટ રૂપે આર્ચર પણ નામ આવ્યું હશે અને એ જ મારી કંપનીનું નામ પણ બન્યું ભાઈ આ જે કોમર્શિયલ કામ દરમિયાન જે પોતાના કામ કરવાતા કરતા પ્રદર્શન સુધી પહોંચવાનું એ પ્રદર્શન પહેલું થયું હશે એમાં કોઈ એવો સપોર્ટ મળ્યો તો કે ના તમે પોતે જેવું ના સપોર્ટમાં તો બહુ મોટો મળ્યો પણ હવે એમાં વાત એવી છે કે જ્યારે મેં પ્રદર્શન કર્યું આ વખતિ સજેસ્ટ કર્યું ના હું જોતો ને પ્રદર્શનો મને મને ગમતું એટલે હું ગેલેરીઓમાં આટો મારતો જોતો તો જે ચિત્રકારોના પ્રદર્શન જોવા જતો રવિશંકર આવલ અને કન્ટેમ્પરરી આર્ટ બે ગેલેરી અમદાવાદમાં હતી તો હું એમાં સમયાંતરે ક્યારેક આંટો મારતો અને મારી સાથેના સહાધ્યાય જે ભણતા હતા એ બધા તો ઘણા પેઇન્ટિંગના પણ હતા ના પણ હતા એટલે એ લોકોના પણ શો હોય એટલે મારે જવું પડે તો એમાં પણ હું જતો અહીંયા આવ્યા ત્યારે એક ફાઇન આર્ટ એલ્યુમની એસોસિએશન પણ અમદાવાદમાં થયું હતું એટલે એના રીતે બી મળવાનું થાય એટલે હું એ લોકો સાથે સંકળાયેલો એ તો ખરો મને પણ એમ થાય કે આ બધા કરે છે તો હું પણ પ્રદર્શન કરું ચિત્ર કરવાની કે એવી ઈચ્છા નહીં પણ મને ગ્રાફિક્સ સાથે કારણ કે આ મારે સ્ટુડિયોમાં આટલા બધા માણસો કામ કરે આટલી બધી સગવડો એટલે એ લોકોની મદદ સાથે હું મારા પોતાની ક્રિએટિવિટીથી ગ્રાફિક કરતો અને પછી વર્ષ બે વર્ષે ભેગા થઈ જાય એટલે એનું એ પ્રદર્શન કરતો અને એને એડિશન સાથે કરતો પચીસ ત્રીસ ચાલીસની પ્રિન્ટો હોય એટલી પ્રિન્ટો કરતો અને ઓછા ભાવે વેચી શકાય એવા પ્રયત્ન કરતો પણ નહીં વેચાતી છે પાંચ પંદર જણાએ પ્રિન્ટો લીધી છે અત્યારે જ્યારે મળે છે ત્યારે મને બહુ આમ પ્રેમથી કહે છે હંમે ઇઠ્યોતરમાં તમારી પ્રિન્ટ લાગી હતી આજે બી મારા ઘરે છે લાગેલી છે એમ એવું કરીને લોકો કહે છે અને ન વેચાયેલી પ્રિન્ટો આજે બી મારી પાસે છે અને કદાચ હું ભવિષ્યમાં એકાદ પ્રદર્શન બી ફરી કરીશ ખરું એવી જે ઈચ્છા થાય છે હવે અત્યારે મારી ગેલેરી પરથી પણ એ મળતી હોય છે એટલા માટે કે પ્રદર્શન યોજવું એ પાછું બહુ મોટો પ્રોજેક્ટ છે હા પણ આમાં એવું છે કે પ્રદર્શન ફ્રેમો અને આ એટલે એ જાતની એક તૈયારી અને આ બધા બીજા ચિત્રકાર મિત્રો કમર્શિયલ મિત્રો કલ્ચરલ મિત્રો એ બધા બી સાથે મદદ કરતા એટલે એ પ્રદર્શન મારું થઈ જતું હતું એટલે એ દુનિયામાં ગયો જ નથી એ દુનિયા તો પાંચ ટકા જ હતી પંચાણું ટકા હતો કારણ કે આર્થિક ઉપાર્જન આ કમર્શિયલ કામોમાંથી જ હતું પણ પેલો મારો શોખ હતો એટલે હું કરતો હતો હું તમને જે વાત કરું સેવન્ટી સેવન્ટી નાઇનમાં મેં જે પ્રદર્શન કર્યું ને એમાં જે બધા ગ્રાફિક કર્યા તો સેવન્ટી નાઇનમાં એ વખતે મારી સાથે એક નિમેશ કરીને હતા જે માંથી ગ્રેજ્યુએટ થયેલા એ પણ મારી સાથે મિત્ર તરીકે જોડાયેલા હતા એટલે ધંધામાં નહીં પણ આવા કામ કરવામાં પ્રદર્શનમાં આવવામાં તો અમે લોકો સાથે કરીને આવી રીતે કામ કર્યા અને પ્રદર્શન કર્યું હવે એને એવું હતું કે આપણે આ કામ કર્યું છે અને દિલ્હી પણ જઈએ છીએ તો દિલ્હીમાંથી એક નેશનલ એવોર્ડ પ્રેસિડન્ટ એવોર્ડ મળે છે જેમાં ચિત્રકારોને સ્કલ્પચરોને ગ્રાફિક આર્ટિસ્ટોને એવોર્ડ આપવામાં આવે છે અને પ્રેસિડેન્ટ પોતે એવોર્ડ આપે છે તો આપણે એવા એવોર્ડ માટે મોકલીએ હવે મને એવોર્ડ સાથેનું લાગણી થોડીક ઓછી થઈ ગયેલી કારણ કે કોલેજ દરમિયાનમાં એક એવોર્ડ માટે મેં એપ્લાય કર્યો અને મને જે અનુભવ થયો ત્યાંથી મને એવોર્ડ માટેનો માન નથી થયો મને મારું કામનું નથી આપણે કામ કરો એટલે મારી કંઈ બહુ ઈચ્છા નહોતી પણ એ કે આપણે મોકલીએ છીએ એટલે એણે એક આર્ચરના નામથી અને એક નિમિષ આર્ચરના નામથી એણે બે એન્ટ્રીઓ મોકલી પછી બહુ કે બંને એન્ટ્રી પાસ થઈ ગઈ બંનેને પ્રેસિડન્ટ એવોર્ડ મળ્યા અને દિલ્હી લેવા પણ ગયા પ્રેસિડેન્ટના હાથે એવોર્ડ પણ લીધો હવે આ એવોર્ડ લઈને આવ્યો પણ શો કર્યો એમાંથી પ્રિન્ટ એક પણ નહીં વેચાય પણ એવોર્ડ લઈને આવ્યો એટલે મેં બહુ આનંદથી ખુશ થઈને પિતાજીને વાત કરી મેં કીધું કે પ્રેસિડેન્ટ આવવા મળ્યો પૈસા કેટલા મળ્યા બાપુજી તરત તા સવાલ કર્યો મને મેં કીધું કે એમનું તો ટાર્ગેટ પહેલેથી જ ટાર્ગેટ હતો તો મેં કીધું કે ના કઈ નહીં એક મેં કીધું એવોર્ડ છે એટલે એનું પ્લાક છે એની ઉપર રાષ્ટ્રીય પુરસ્કાર અને પ્રેસિડેન્ટના હાથે મળ્યો તેની સાથે મારો ફોટોગ્રાફ તેમને મોકલ્યો એમને કંઈ બહુ રસ ના પડ્યો કે ચાલો કંઈ વાંધો નહીં એમ કે સરસ એમ કરીને મેં મૂકી દીધો ઘરમાં એટલે એ પછી મેં એન્ટ્રીઓ મોકલવાની એ બંધ કરી દીધી એટલે એટલે આવી જ્યારે જ્યારે બનતું હોય આપ બહુ નાના હતા ત્યારથી આવી બાબતોને ફેસ કરતા રહ્યા છો ત્યારે એક તરુણ અથવા યુવાન અનિલ ડેલિયાને એવું થાય કે આ કેમ પિતાશ્રીને કાંઈ મનમાં બેસતું જ નથી ને હું કર્યા જ કરું છું મને એટલી સમજ જયારે પડતી થઈ ત્યારે સમજ પડી કે એમની જીવનમાં એમને જે સંઘર્ષ વેઠવો પડ્યો એમને જયારે નાના એટલે કદાચ ચારેક વર્ષના પિતાજી હતા અને એમના પિતાજીના પિતાજી મેં જે કહું ને મારા જે એમના કાકાઓ સાથે હતા તો આમ જો તમને જૂની વાત કરું તો એમનો કોઈ ગાંધીને ત્યાં પડીકા બાંધવાનું કામ આસિસ્ટન્ટ તરીકે કરતા હતા અને દાદાના દાદાની વાત કરું તો એમને ત્યાં દીકરો થયો એ બી મજાની વાત એવી છે કે એમને ત્યાં જે દીકરો થયો એ અઢારસો ને ત્યાંશીની રેલ વખતે સુરતમાં બહુ જ મોટી રેલ આવી હતી અને એક માળનું ઘર એટલે ઘરમાંથી રેલ આવી પાણી ભરાયો તો છાપરે ગયા વધુ પાણી બધું ઝાડ પર ગયા અને દાદીની દાદીને એટલે પરદાદાની એમની ડિલિવરી પ્રસુતિ ઝાડ ઉપર થઈ અને ત્યાં એમનો જન્મ થયો એટલે એમની રેલિયા રેલિયા એટલે એ વખતે એમના બધા જે મિત્રો હતા સરને રેલ તો રેલીઓ પરથી મારા પિતાજી એ રેલિયા અને અમારી સરનેમ ત્યાંથી આવી કે જે રેલમાં જન્મ્યો એ બાકી તો મારા પિતાજી તો બંને સરનેમો લખતા હતા ગાંધી પણ લખતા હતા અને રેલિયા પણ લખતા હતા પછી અમે બધાએ પાસપોર્ટો કરાવ્યા એમાં રેલિયા સરનેમો આવી ગઈ અને અમે રેલિયા સરનેમ બની એટલે એ જમાનાથી વાત કરું પછી તો એવું થયું કે જેને ત્યાં નોકરી કરતા હતા એનું કદાચ ઓગણીસોના સરકારની આજુબાજુના પીરિયડમાં એણે કોઈ કારણથી ધંધામાં દેવાળું કર્યું એટલે બધું છોડીને એ વખત મુંબઈ તરફ બધા જતા હતા પોતાનું નસીબ અજમાવવા માટે એટલે એ પણ જતા હતા તેમણે મારા જે દાદા પર દાદાને લોકોને કહ્યું કે હું તો એમ કહે કે બધું જાઉં છું તો આ બધો ગાંધીનો વેપાર હતો ને આટલો બધો સામાન હોય બધો ચોખડના અને ચકડા અને પેલો તાજવું અને બહુ બધો હોય આ બધો માલ તો વેચી દઈશ પણ આ બધું હું શું કરી શકશે તું એક કામ કર અહીંયા આજુબાજુમાં કશે ભાડાની જગ્યા લઈને તારી હાથડી માન એમ કહી કે તારા બાપાએ મારા હતા કામ કર્યું તું કરે તારા પાછળ ચાર ચાર છોકરાઓ છે તો આ બધા સાથે તું ક્યાં જશે એમ કે ના તું તારી દુકાન નહીં ધંધો બી થોડો જામેલો તો છે જ આટલું તારા પૂરતું તો તું ચાલી રહેશે તો તું કર એટલે એમાંથી એમણે આ દુકાન પેઢી ચાલુ કરી હતી અને ત્યાં એ કરતા હતા પછી એમના ત્રણ દીકરાઓ હતા એટલે મારા પિતા મારા દાદા અને એમના બે ભાઈઓ તો દાદા હોશિયાર હતા એટલે એમને ભણવું હતું બે કાકાઓને નહોતું ભણવું એમના એટલે એમને દુકાન ઉપર લીધા અને દાદાને ભણવા માટે મુંબઈ મોકલ્યા અને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ થયા એ જમાનામાં અને કદાચ સુરતના અમારા વિસ્તારમાં અમારા કાસ્ટમાં પહેલાં એમબીબીએસ ડોક્ટર હતા પણ ડૉક્ટર થઈને આવ્યા અને હજુ તો કશું કરે એ પહેલાં એમને કોઈક રોગ લાગુ પડ્યો અને એ ગુજરી ગયા એટલે ભણવા હતા એ દરમિયાનમાં મારા પિતાજીનો જન્મ થઈ ગયો હતો દાદીએ બાળકને લઈને પોતાના પિયર જતા રહ્યા પિતાજીને લઈને અને ત્યાં પછી પિતાજી સાથે રહેવા લાગ્યા ત્રણ ચાર વર્ષથી એમણે બીજા લગ્ન કરી લીધા એટલે પિતાજી મા બાપ વગરના થઈ ગયા મામાને ત્યાં રહેતા હતા કાકાઓને વિચાર એવો આવ્યો કે આપણા ભાઈનો દીકરો છે ગામડે શું કરશે કે એના કરતાં અહીં સુરતમાં લઈ આવીએ અને સુરતમાં લઈ આવ્યા પિતાજીને અને ભણવા મૂક્યા પિતાજી ભણતા હતા વીટી ચોક્સી સ્કૂલમાં જ ભણ્યા જે જ વખતે રીતે સોકથી સ્કૂલ શરૂ થઈ હતી તો ભણ્યા પણ પાંચેક વર્ષ ભણ્યા અને તે વખતનું દસમું કે નવમું દસમું ધોરણમાં હતા અને દુકાનમાં જરૂર પડતી હતી વારંવાર અને દાદીઓ હતી ને એ લોકોનું એવું માનવું એટલે કાકાની બંને કાકાની પત્નીઓ કે આપણા ભાઈને ભણાવ્યા પણ આપણા કુટુંબમાં ભણતર શકતું નથી ભણાવ્યા એટલે મૃત્યુ થઈ જાય છે એટલે આપણે આ છોકરાને ભણાવવો નથી ભણાવીશું તો હાથથી ખોવાઈ દેશે એટલે પ્રિન્સિપલ ઘરે બોલાવવા પણ આવ્યા તો પણ પિતાજીને ના પ્રિન્સિપલે ત્યાં સુધી કહું કે તમારે ફીની માફી કરાવી બહુ હોશિયાર છોકરો મૂકો પણ આ લોકો એક અમારે અમારા દીકરાને ગોવાવો નથી અમે એના બાપને તો ગુમાવ્યો છે એ અમારો જતો રહે છે એટલે પિતાજીને ઉઠાડીને એટલે પિતાજીને ઈચ્છા કે એમના બધા દીકરાઓને ભણાવવા ના જ એટલે આ જે આખી વાત છે એને કારણે અને એ જે ત્યાંથી એ ઝૂંપડાની દુકાનમાંથી પાકું ઘર આ બધું પિતાજીએ કર્યું એટલે એમની જીવનમાં બાવીસ જણું કે કાકા બંને કાકાઓ જેને પછી રિટાયર કરી દીધા હતા અને પપ્પા પિતાજી આખું બિઝનેસ સંભાળતા હતા એ બધી જવાબદારી એમના માથે હતી એટલે એ દરેક વસ્તુના આર્થિકતાથી જ જોતા પૈસાની રીતે જ જોતા હતા એટલે એમને પણ એ જ વાત હતી કે ભાઈ પૈસા કેટલા મળ્યા તો એ તો જીવશે કઈ રીતે એટલે એ વાતને કારણે મારી વાતમાં પણ જ્યારે પણ કંઈ વાત આવે તો આવો અકર એમનો એનો આનંદ નહીં પણ હું કમાઈને આવ્યો આ જયારે મને કદાચ પૈસા આવ્યા આ થયું તો એમને બહુ જ આનંદ થાય ચલો સરસ મેં પછી જયારે મેં કહું કે મારી પ્રગતિમાં એટલે એટલે મારી પણ પ્રગતિ એ જ તરફ રહી એટલે મેં કમર્શિયલ કામ તરફ વધારે જોક આપ્યો કે જેમાંથી ઘર બન્યું મોટરસાઇકલ આવી ગાડી આવી બંગલો બન્યો બધું થયું મારો બંગલો બન્યો ત્યાં સુધી ઇવન ગાડી બધી આ બધું પિતાજી જોઈને ગયેલા એટલે બહુ જ આનંદથી કે કદાચ એ વખતે એવો હતો કે બીજા બધા ભાઈઓ કરતાં હું વધારે આર્થિક રીતે વધારે સદ્ધર બી હતો એટલે એમને એનો આનંદ બી હતો એનાથી ગયો પણ એ જે એમના સ્ટ્રગલમાં જે વાત હતી એટલે એમના મન મનમાં જે પૈસાનું મહત્વ જે હતું કે વગર મા બાપનો દીકરો અને આટલે આટલું બધું કર્યું એટલે એમણે અમારામાં આ બધું ભણતર પર ખાસ ધ્યાન અપાવ્યું અને દરેક જણ સેટલ થાય એવી એમને પ્રયત્નો અહીભાઈ બહુ સારું થયું મેં આ બહુ સહજતાથી પ્રશ્ન પૂછ્યો એનો અને આપણે પિતાજીની સરસ મજાની જે મોટી સંઘર્ષ યાત્રા અને આપણા સુધી પહોંચી કારણ ઘણી વખત અત્યારના એવું બને છે કે પિતાજી વિશે આપણા સંતાનો એટલા બધા સજગ નથી હોતા અને આપણે એવું જ માનીએ છીએ કે પિતાજી જે કાંઈ ટકોર કરી રહ્યા છે એનો સ્વભાવ છે અને આપણને એ સહન નથી કરી શકતા પણ આપણો આપણું કલ્ચર એવું છે કે આપણે માને બહુ સ્વીકારેલી છે મા તે મા એમ કહ્યું છે પણ બાપ તે બાપ નથી કહ્યું આપણે તો આપણને ખ્યાલ આવે છે કે અત્યારના જે આપ જે અહીંયા સર્જી શક્યા છો એમાં મૂળ તો એમની એક બહુ મહેચ્છા રહેલી મૂળ કે તું કમાવા માંડે હા એ વખતે ભલે એમને કહી તમે વટતા બધા પૈસા નહીં આપી શક્યા હોય પણ તમે પગડે થઈ જાઓ પણ મને પૈસા એમણે આપ્યા જ નહીં એટલે સુધી કે ઇવન જ્યારે મેં આ મારું મેં કહું ને કે થોડા કામના કાળો મળે ઇવન ઘણી વખત એવું બનતું કે મને કામ મોટા મળે કે મારી પોતાની પાસે માનો પચીસ હજારની મૂડી છે અને મને પચાસ હજારનું કામ મળે તો મારે લાવવા માટે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જોઈતો હોય સામાન લાવવા માટે કદાચ દસે કદાચ મારો નફો અને મહેનત હોય પણ ના મળે તો મને પૈસા માટે મારે મુશ્કેલ તો મેં એકાદ બે વખત પિતાજી પાસે માંગ્યા આવા કોઈ કારણોસર કે મને પચાસ હજાર રૂપિયા આપો લાખ રૂપિયા આપો આર્થિકતા હતી મોટું ઘર હતું બધું જ હતું પણ એમણે ક્યારેય બી નહીં એક વખત તો કોઈ કારણે મારે જરા ધડબડ પણ થઈ ગઈ તો મેં એવું કીધું મને મારો ભાગ આપી દો એવું આપણે કહીએ ને કે ત્રણ દીકરાઓ છે અમે આમ આપણે મારી રીતે મેં ગણતરીઓ મૂકી હતી કે આટલી પ્રોપર્ટી છે આટલું વસ્તુ છે ત્રણ દીકરાઓ છે તો મન થર્ડ પ્રમાણે મને આટલા તો મળે હું તો એમાંથી બે ટકા રહ્યો છું જે ભાગ છે એનો તો હવે તો મને કે બધું તારું જ છે તને જ મળવાનું છે જ્યાં સુધી તારામાં દમ છે ત્યાં સુધી કર જે કશું ના થાય તો આખી જિંદગી બેસીને ખાશે તો નહીં ખૂટે પણ તું આ લઈ જશે તો પછી તને કોણ રાખશે તને કોણ ભાગ આપશે એમની વાત તો બહુ સાચી હતી કે હું કશું કરું ને ગુમાવી દઉં એના કરતા કશું નહીં કરું જે બેસીને જયારે હું બધી જ જગ્યાથી હારી જાઉં તો તને જીવનમાં આ વસ્તુ તો છે જ કે તું ભૂખે તો નહીં જ મરવું પડે એટલે આપણને આપણા પગ ઉપર ઉભા આગળ પગ ઉપર ઉભા રહેવાની અને એમને બહુ જ હતું હંમેશા અમે કોઈ સામાજિક કામથી બી જો સુરત ગયા હોય ને કામ પતી ગયું હોય તો બેટા જલ્દી જાઓ કામો કરો તમે એકલા છો તમારું ત્યાંનો આખો વહીવટમાં આવે ઇવન એમની વચ્ચે તબિયત બગડી હતી અમે તબિયત બધા દોડી ગયા બધા ભાઈઓ ભેગા થયા પછી હોસ્પિટલમાં હતા સારા થઈ ગયા બે ત્રીજે દિવસે હોસ્પિટલમાંથી મને કહે તમે આવ્યા ત્રણ દિવસ છે અહીંયા છો હવે તો હું બધું બરાબર છું તમે જાઓ તમારા કામમાં લાગો હું સ્વસ્થ છું એટલે એ બાબતમાં બહુ જ હતા કે કામ અને કેરિયર તમે તમારા કામથી લાગેલા રહો તો જ તમને મળશે કારણ કે એ જ આખું એક જ્યાંથી એમના જન્મથી વિચારીએ તો આવા કા જન્મ માં જવડીને જતી રહે મામાન તે મોટા થાય કાકાઓ લઈ આવે અને આખું પચીસ જણના કુટુંબને પોતે પાડી પોષીને જીવાડે આવો મોટો બંગલો બનાવે વાડીઓ લાવે આટલું કરે એક વ્યક્તિનાથી થયું હોય તો એમ એ વિશ્વાસ તો એમનો હતો ને બહુ સાચું છે બહુ સાચું છે કોમર્શિયલ કામના આધારે તમારી પ્રગતિ જે કહેવાય કે અથવા આપનું જે કંઈ અત્યારના ડેવલપમેન્ટ થયું તે સાથે સાથે પેલા પ્રદર્શન વગેરે સાથે શોખને પોસવાનું પણ કામ કરતા રહ્યા એમ અનેક કલાકારો સાથેનો ગરોબો કેળાવવા લાગ્યો મૈત્રી બનવા લાગી એ કેવી રીતે અનિલ રેલિયા કેવી રીતે એવી રીતે બહાર નીકળ્યા કે જેથી કરીને લોકો એમના સુધી પહોંચવા લાગ્યા એમને મૈત્રી ઝંખવા લાગ્યા એવું કેમ હા એટલે વાત આ છે ઓગણીસો ને ચોરાણું મેં તો રીતે કહ્યું કે સેવન્ટી એઇટથી શરૂ કરેલી મારી જર્ની ચોરાણું સુધીમાં તો મેં મારી પાસે બધું જ સાયકલ પરથી શરૂ કરેલી જર્ની મોટરસાયકલ ગાડી વોટર બંગલા બધું કરતાં વ્યવસ્થિત સદ્ધર હતો પોતાનું ઓફિસ માટે બી વર્કશોપ મોટું બની ગયું હતું ત્યાં આટલા બધા સાઈઠ સિત્તેર માણસો કામ કરતા હતા ઇન્ડસ્ટ્રી જેમ કામ ચાલતું હતું ઇવન લેબર યુનિયન પણ મારે ત્યાં બન્યું હતું કારણ કે આટલા બધા લોકો હતા એટલે એક ઇન્ડસ્ટ્રી દેવા લેવલ હું કામ કરતો હતો અને આ બધું કામ થતું હતું અને કદાચ કંકોત્રીઓમાં તો એ સમયમાં મારી ધ બેસ્ટ એમ દર દર સિઝનમાં મારા ત્યાં નવી નવી ક્રિએટિવ કંકોત્રીઓ બહાર પડતી અને બજારમાં છવાઈ જતી ઘણા બધા મોટા મોટા ટોપના અમદાવાદના કે મુંબઈના વેપારીઓ સેઠિયાઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટની કંકોત્રીઓ મારે ત્યાં થતી હતી અને પ્રિન્ટ હતો બીજું એડવર્ટાઇઝિંગ એજન્સીઓ સાથે હું સંકળાયેલો હતો એટલે બિધાન એડવર્ટાઇઝિંગથી શરૂ કરેલી વાત શિલ્પી એડવર્ટાઇઝિંગ મુદ્રા એડવર્ટાઇઝિંગ આ બધા સાથે બી હું સંકળાયેલો બધાના પ્રોડક્શનના સ્ક્રીન પ્રિન્ટિંગના કામ મારે ત્યાં થતા આ બધાથી મારી આર્થિકતા સદ્ધર થઈ હતી ને આવા બધા કેસમાં ઓગણીસોને ચોરાણુંના એક સમયે એમ એફ હુસેન જ્યારે એમણે હમ આપકે કોન ફિલ્મ જોયું અને એમના મનમાં વિચાર આવ્યો કે મારે ગ્રાફિક્સ કરવા છે સેરીગ્રાફ કરવા છે આ બધાના અને એ સેરીગ્રાફથી લોકો લોકો સુધી સામાન્ય લોકો સુધી પહોંચવું છું એટલે એ એવા કોઈ વ્યક્તિની શોધમાં હતા કે જે એમના મનમાં એક મટિરિયલ હતું આપણે સામાન્ય અને સિનેમાની વાત હતી ને સિનેમા એટલે સિલ્વર સ્ક્રીન કહીએ એટલે એમના મનમાં એક મેટાલિક સિલ્વર કલરનું મટિરિયલ ધ્યાનમાં હતું કે એના ઉપર પ્રિન્ટ કરીને આ બધી પ્રિન્ટો લોકો સુધી એટલી મ્યુઝિયમ કે ગેલેરી સુધી નહીં પણ ઇવન સિનેમાઘરો સુધી પણ જાય એવી એમના મનમાં વિચાર હતો એટલે એ શોધતા શોધતા આવું કંઈ કરી શકે એની શોધમાં એ મારા સુધી આવ્યા બાલકૃષ્ણ દોશી સાહેબના સાથે હું વર્ષોથી કામ કરતા જ હતો એમના આવા ગ્રાફિક્સો મેં અગાઉ મારા સ્ટુડિયોમાં થયા જ હતા ઇવન એમની જે કમર્શિયલ આર્કિટેક્ચર ફોર્મ હતી એના બી બધા જ કમર્શિયલ કામ સ્ટેશનરીથી માની બ્રોશરો બધા મારે ત્યાં છપાતા હતા એટલે એમના તો કોન્ટેક્ટમાં હતો જ એમણે પણ કહ્યું કે આવી તો અનિલ રેલિયા કરીને છે અહીંયા ડ્રાઇવિંગ પાસે એની ઓફિસ છે ત્યાં એટલે એક દિવસે મારે ત્યાં શોધતા શોધતા આવ્યા અચ્છા અને મને વાત કરી મને એસા કુછ કરના ના મેં કહી દીધું થઈ જશે મારા માટે બહુ સહજ વાત હતી કારણ કે એ જે મટિરિયલની વાત કરતા હતા ઓલરેડી પાંચેક વર્ષ કે ત્રણેક વર્ષ પહેલાં મેં એ મટિરિયલ ઉપર કોઈક ઇન્વિટેશન કાર્ડ છાપ્યા હતા કોઈ સ્ટેનલેસ સ્ટીલના વેપારી માટે એટલે મેં સહજતાથી અમને કહી દીધું કે થઈ જશે હવે એક બોમ્બેમાં દિલ્હીમાં પ્રયત્નો કરાવ્યા હશે છાપ્યા પછી બે દિવસ સુકાય એટલે નીકળી જાય ઉકળી જતું હતું એટલે એ પોઝિટિવ નહોતા

એમણે માયલાર ઉપર કામ કર્યું સીધું એના ઉપરથી જ ક્રીન એક્સપોઝ થઈ શકે પેલું સેમી ટ્રાન્સક્લુઝન પેપર આવે ને એના ઉપરથી કરી આપ્યું સામાન્ય રીતે આ મટિરિયલ પર કામ સુકાતા બાર કલાક થાય એક કલર છાપો એટલે એને સુકાવા માટે ટાઈમ લાગે કારણ કે ખાસ્સો એવો સ્ટીકી કલર હોય છે એટલે મેં સાત કલર હતા તમે જોઈને કહી દીધું કે સાત દિવસ થશે હપ્તે બાદ મેં આપકો દે દૂગ પ્રૂફ જોકે પક્કા મેં કહું હા પક્કા સારું કરે તો ગયા એમને એવું હતું કદાચ આના પર નહીં થશે પછી બી એમના મનમાં હશે કારણ કે એમને પ્રયત્નો કર્યા હતા હું બી થોડો ઇમ્પેશન્ટ મારે હુસેનને જે આ કેમેસ્ટ્રી બેઠી એનું કારણ બંનેના અધીર્યા સ્વભાવો એ બી બહુ ઇમ્પેશન્ટ માણસ હું પણ બહુ ઇમ્પેશન્ટ એટલે એ એમણે ગયા ને મેં તરત એના પર કામ શરૂ કરું સ્ક્રીન એક્સપોઝ કર્યા નોર્મલી બાર કલાક પછી એક કલર એટલો સુકાય છે કે તમે બીજો કલર છાપી શકો અને મારે તો ઘર અને વર્કશોપ બંને એક જ બિલ્ડિંગમાં હતા એટલે રાત્રે દસ વાગે બી સુકાયું હોય સવારે મેં દસ વાગે છાપ્યું તો રાત્રે દસ વાગે બી જઈને બે કલર મારે પ્રૂફ એટલે પાછો પ્રિન્ટ જ કરવાની એટલે એકાદ માણસને હેલ્પમાં લઈ જાઉં અને છાપી ના અને બીજો કલર છપાય ત્રીજો કલર પાછો સવારે છપાય એટલે સાત દિવસનું કામ મેં સાડા ત્રણ દિવસમાં પૂરું કરી નાખ્યું પ્રૂફિંગ થઈ ગયું જ્યારે બપોરે મારાથી કામ થયું એટલે મને બી બહુ મજા આવી સરસ લાગ્યું મારી પ્રિન્ટો છાપી હતી મેં પંદર વર્ષ પહેલાં ફરી પાછી મને કોઈક આવી ગ્રાફિક ઉપર કામ કરવાનો મોકો મળ્યો એટલે મેં મારી જ કેબિનમાં કાચની કેબિન આમ કાચ ઉપર ટેપ લગાવીને મૂકી અને બેઠો તો મેં ખૂબ ખુશન સાબ આવે ત્યારે એમને બતાવીશું એમ એમ કરીને મેં લખાવી હતી મેં લગાવ્યું હતું ને બે જ કલર બે જ કલાકમાં રિક્ષા આવીને ઊભી રહી એકદમ અને મેં જોયું તેમાંથી ખુશૈન ઉતર્યા આમ તો સાત દિવસ પછી આવવાના હતા તો આવ્યા મને કહે ક્યાં હોવા મેં કીધું કે મેં તો હપ્તા બોલાતા નહીં લેકિન આધા તો હોવા હોગા ને એમને એમ કે અધૂરું તો અધરું જોવા તો મળશે કારણ કે પેલું

અને પછી એમની સાથેને મારી જુગલબંધી ચાલુ થઈ એમણે કામો કરવા માટે એક પછી એક વિષયો અને જે એમના મનમાં હતું આ માધુરીવાળું સિલ્વર સ્ક્રીન એના પર કામ થયું એ કોન્સા મોડ એ ઉમરકા આ એ પ્રોજેક્ટનું નામ અમે નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવનમાં શરૂ કર્યું નાઇન્ટી સેવન નાઇન્ટી એઇટમાં અમે એના પ્રદર્શન એક દિવસ એક દશેરાની આજુબાજુનો કોઈ દિવસ હતો લગભગ સિત્તેર જગ્યા હિન્દુસ્તાનમાં અમે એના એક્ઝિબિશન ઓપન કર્યું કેટલા એવા શહેરો કે જ્યાં શહેરમાં મ્યુઝિયમ કે ગેલેરી નથી તો સિનેમા ઘરમાં જ્યાં હમ આપકે કોન પિક્ચર ચાલતું હોય એના પેલા કાચના શોકેસમાં આ પ્રિન્ટો લગાવવાની એકસો લોકો જોઈ શકે બસ કારણ કે હુસેનની કલમે જ બનેલી માધુરી ફોટો અત્યાર સુધી તો ત્યાં ફોટાઓ જ લાગતા હતા પેલા મેનેજરને સમજ ના પડે મારા માણસો રૂબરૂ ગયા નાસિક ને સુરત ને આવા લેવલના બી ને સી ગ્રેડ લેવલના શહેરોમાં નાગપુરમાં બધા સિનેમા ઘરોમાં બધે હુસેન અને હુસેને ફૂલ પેચ ભરીને એક આખી જાહેરાત આપી અને આવી જાતનું કરીને અને એમનો મેઇન પર્પસ હતો કે સામાન્ય જનતા ભલે ગેલેરી સુધી નથી જતી પણ ગેલેરી તો સામાન્ય જનતા સુધી જઈ જ શકે છે એમ કરીને એમણે આખો પ્રોજેક્ટ કર્યો હતો અને એ આખો પ્રોજેક્ટ આપની સાથે મેં મારે ત્યાં કર્યો હતો અને મેં મારે એટલે મેં એન મારે ત્યાં જ બધો છપાયેલો પ્રિન્ટ થયેલો અને એની સાથે હુસૈન સાથે એમાં જોડાયેલો એક નાનો પ્રશ્ન પૂછ્યો કે જ્યારે મેન હુસૈનને ચેલેન્જ કરી કે એ અહીં થઈ શકે તો આપ કેવી રીતે કોન્ફિડન્ટ હતા એના કે મેં એ જ મટિરિયલ ઉપર કામ કર્યું હતું ને એ વાતને બે ત્રણ વર્ષ થઈ ગયા હતા બે ત્રણ વર્ષ સુધી એમાંથી એક હુસેન જેવી વ્યક્તિ ચેલેન્જ કરે છે મને હુસેન કહેતા મને મારા કામ પર બહુ વિશ્વાસ હતો મેં જે આ વર્ષોમાં જે મેં કામ કર્યું ને સાહેબ આટલા સાહીઠ માણસો એટલે થી સત્તર વર્ક સ્ટેશનો હોય મારા વર્કશોપમાં એક ઉપર ચાર માણસો કામ કરે એક સ્ક્રીન ખેંચે એક જણ પ્રિન્ટ મૂકે બીજું પ્રિન્ટ લઈને સૂકવે આ બધી જે પ્રોસેસ સ્ક્રીન બિલ્ડિંગમાં ચાલે એવી રીતે સાઠ માણસો કામ કરે એટલે પંદર સેશનો મારા ચાલતા હોય એટલે લાખો ને કરોડો ઇમ્પ્રેસનો નીચેથી હું નીકળ્યો છું અને મારે ત્યાં કોઈ મેનેજર સુપરવાઇઝર એવું કહી નહોતું હું અને મારા વર્કર્સ અને બધા જ વર્કર્સ જે દરેકને સ્ક્રીન પ્રિન્ટિંગ મેં શીખવાડેલું એવો એક પણ વર્કર્સ નહોતો કે જે સ્ક્રીન પ્રિન્ટિંગ શીખીને મારે ત્યાં આવ્યો હોય એટલે મને મારા કામ ઉપર બહુ વિશ્વાસ હતો બસ છે કારણ કે ઘણી વખત આપણો આત્મવિશ્વાસ ડગી જતો હોય છે કોઈ મોટી વ્યક્તિને જોઈને અથવા કોઈ જરાક પડકારે ક્યાં થશે તો કે તો હું કાલે કઉ એવું આજે જવાબ મળતો હોય છે પણ ઇન ધોઝ ડેઝ યુ આર સો કોન્ફિડન્ટ કે હુસેનને પણ કીધું થઈ ગયું અને એમાં મટિરિયલ પણ મારે આપવાનું હતું ને કદાચ એવું કે હું લઈને આવ્યો છું મને આપાતો જે મટિરિયલ જ્યાંથી લાવતો હતો ત્યાંથી મને બરોડા પાસે કૈલાલી અને ગામ હતું ત્યાંથી અમે લાવતા હતા એટલે હું ત્યાંથી જ જઈને મટિરિયલ મંગાવ્યું આવ્યું અને એના પર પ્રૂફિંગ કર્યું એટલે મારા માટે કોઈ બીજો પ્રશ્ન નહોતો અનિલભાઈ આમ રેલ ઉપરથી રેલી આ પડ્યું છે પણ આપણે ત્યાં તો રેલો ચાલે એમ કહીએ ને એવી રીતે આપણો આ સંવાદ સરસ રીતે પ્રસરી રહ્યો છે એક કલાક જેવો સમય થયો હશે આપણે થોડો વિરામ લઈએ અને વિરામ પછી પાછા અત્યાર સુધીની આપની યાત્રા ઉપર મળીએ આપણે થેન્ક યુ ચોક્કસ દર્શક મિત્રો આપણે અનિલભાઈ રેલિયા સાથે બહુ જ રસપ્રદ સંવાદની યાત્રામાં છીએ આમ તો વચ્ચે રોકાવાની આપણને ઈચ્છા ન થાય એવો સંવાદ છે પણ આ તકનીકી સાધનોને પણ થોડો આરામ આપવો જોઈએ એટલે આપણે થોડો વિરામ લીધો આપણે બરાબર સમજ્યા છીએ કે તમે નાના હો ત્યારે તમને કદાચ ભણવામાં રુચિ ન હોય તો તમારું આગળનું જીવન રોળાઈ જતું નથી એટલા બધા નાસીપાસ થઈ જવાની જરૂર નથી કારણ કે સ્વીકારીએ કે ન સ્વીકારીએ આપણો નકશો ઉપરથી કોઈકે બનાવીને આપણને અહીંયા મોકલ્યા છે અને એ નકશાની આપણને ખબર નથી અનિલભાઈના જીવનની યાત્રા સાંભળી તો આપણને ખ્યાલ આવે કે બીજા ભાઈઓ તો જ ઉપર પહોંચતા હતા ત્યારે એમને ભણવામાં કોઈ રસ જ નહોતો પડતો કેમ નહોતો પડતો એ પણ એને ખ્યાલ નહોતો પણ એ ધીમે ધીમે કરતાં ક્યાં સુધી પહોંચ્યા કે પોતે પોતાની સાયકલ લઈને આવ્યા હતા ત્યાંથી લઈને ગાડી બંગલો અને બહુ મોટા કલેક્શન સુધી પહોંચી શક્યા શોખથી જે એમને ચિત્ર ગમે શોખથી જે સર્જન ગમે એ પોતાને ત્યાં વસાવી શકે એટલે સુધી એ પહોંચી ગયા આપણે ફરી એકવાર અનિલભાઈ સાથે જોડાઈએ અનિલભાઈ આમ બહુ જ સરસ રીતે આપણો સંવાદ ચાલે છે મને જે યાત્રામાં આપણે પહોંચ્યા છીએ એનાથી પછી આગળની આપણે હુસેન સાહેબની વાત કરી કે આપની ઓફિસે આવ્યા અને પછી એમને વિશ્વાસ બેઠો અને પહેલી જ મુલાકાતમાં એને ખ્યાલ આવ્યો કે આ અનિલ રેલિયા નામની વ્યક્તિ છે એની સાથે કામ કરવાની મજા આવશે પછી ઘરો બહુ થઈ ગયો એ સંબંધ વિશે આપણે થોડી વાત કરું કારણ કે એમએફ હુસેનને મળવું અથવા તો એમની સાથે ફોટોગ્રાફ લેવડાવવું એ પણ વિશ્વના લોકો માટે એક આનંદનો વિષય છે જ્યારે આ જે પરિસરમાં અમે બેઠા છીએ અત્યારના ત્યાં તો એમએફ હુસેન પોતે રહી ગયેલા છે ત્યાં બેસીને ચિત્રો કરેલા છે તો એ વાતમાં થોડી અમને પ્રકાશ પાડ્યો છે જે વાત તો એવી હતી કે એમણે જે શબ્દ વાપરા કે મેં એને હીરા નિકાલ લીયા હા તો ખરેખર મારામાં ફરી વિશ્વાસ પણ એમણે ઘણો જગાવ્યો હું કરી શકું એવું હતું પણ મને કદાચ મારામાં કારણ કે મેં જે બાળપણની વાત કરી એનાથી ઘણી જાતનું કે તને નથી આવડતું નથી આવડતું એવું સતત જે વાત થઈ હોય એનાથી મેં પણ મારો વિશ્વાસ ગુમાવ્યો હશે તો એ મને હુસૈન સાહેબે પાછો મેળવવામાં પાછો બિલ્ટઅપ કરવામાં બહુ મદદરૂપ થયા એ મને કહેતા હતા નાનામાં નાની વાત કરું ને તો એક વખત હું બોમ્બેમાં જતો હતો કોઈ દિવસ બોમ્બેમાં ટ્રાફિકમાં ગાડી નહોતો ચલાવતો એક વખત ક્યાંય જવાના હતા તો મને કે આપ બેઠ જાઓ હું બેસી ગયો બાજુ વટા મેં કહ્યું બાપા મુજબ બોમ્બે બોમ્બેમાં નહીં ચલાતા તમે અરે બેઠો ને મેં હું ને અને બાજુમાં બેસી ગયા અને જાણે તું એક જગ્યાએ હું વનવેમાં ગુસ્સો બી ખરો તો તરત એમણે અંદર એમએલઓનું કાર્ડ કાઢીને પોલીસને બતાવ્યો જવા દીધા પણ પછી મારા માટે એટલું સહજ થઈ ગયું કે અત્યારે દુનિયામાં ગમે ત્યાં હું ગાડી ચલાવું છું નહીં તો એ સમય એવો હતો કે મારો મારો એ વિશ્વાસ પણ મને એમ હતો અમદાવાદની બહાર હાઈવે સુધી બરાબર છે માવા ગીચતા ભર્યા અને બોમ્બેમાં એટલું બધો ડિસિપ્લિન ભર્યો ટ્રાફિક કે જરાક તમે લેન ક્રોસ કરો તો એ પોલીસ ઊભા રાખીને મેમો આપી દે અને આવું એકાદ બે વખત બન્યું બી હતું એટલે જ પછી મેં વિશ્વાસ છોડી પણ દીધો હતો તે પણ એમણે ફરી બિલ્ટઅપ કરે એવી રીતે ઘણી વાતો છે કામો બાબતમાં ને એમણે જ મેં વાત કરી એમ કે આટલું ઇન્સિસ્ટિંગ કરીને કે એમણે મને કહ્યું કે આપ એ જો છાપ રહ્યો હોય એ મારા વર્કશોપમાં આવતા અને એમનું કામ ચાલતું હોય એક ટેબલ બે ટેબલ પર એમનું ગ્રાફિકનું કામ ચાલતું હોય પણ બાકીના ટેબલ ઉપર કમર્શિયલ કામ ચાલતું હોય એટલે ક્યાંક દિવાળી કાર્ડ છપાતા હોય તો કોઈક જગ્યાએ લગ્નની કંકોત્રી છપાતી હોય કેલેન્ડર કે બ્રોશર છપાતા હોય તો જોતા ને પછી સાંજે આમ ઉપર બેઠા હોય તો એ કહેતા અરે આપ ક્યુ કચરા પટ્ટી છાપ રહો વાય યુ આર વેસ્ટિંગ યોર ટેલેન્ટ આ શબ્દો વાપરતા કે વાય યુ આર વેસ્ટિંગ યોર ટેલેન્ટ બાબા એ રોજી રોજીરોટીએ હું આવું હું કહેતો પછી એવું કહેતા કે આપકે પાસે ક્યાં નહીં હે ગાડી હે બંગલા હે બીવી હે બચ્ચા સબક તો હે ક્યાં દો દિન ભૂખે રહો તો મર થોડી જાય આવું એક કરીને મારામાં વિશ્વાસ જગાડતા અને મેં ખરેખર એક બે ત્રણ વરસ પછી થોડાક ડિસિઝનો લીધા કે મારી અમુક મશીનો લાવ્યા હોય એમ્બોસિંગના વર્કોના મેં કીધું કે હવે અમે આ બધાની જરૂર નથી પડવાની અને એ બધાની લોનો હોય તો મેં એવું નક્કી કર્યું કે મારે જો હવે આ કમર્શિયલ કામ છોડવું હોય ને ફરી આર્ટ તરફ જ જવું હોય હુસેન સાહેબ સાથે તો હું કરતો હતો બીજા બધા કલાકારો સાથે એવું મને ઇન્સિસ્ટ કરતા કે આપ દૂસરે કલાકારો કે સાથ બી કામ કરો સબકે સાથ કરો સબ આને જોઈએ સબકા ગ્રાફિક લે કે આપ પૂરા ઉસકા માર્કેટિંગ કરો તો મને એવો વિચાર આવ્યો એટલે મેં વિચાર્યું કે મારે જો આમાં કદાચ ના વેચાય ચિત્રો કારણ કે વેચવાની જવાબદારી મારા માસે આવતી હતી આ બધા કલાકારો ગ્રાફિક કરવા આવવા તૈયાર છે એની રોયલ્ટી આપી દઉં એટલે લોકો છૂટા થઈ જાય પણ વેચવાની જવાબદારી મારી હતી અને બધો જ ખર્ચો મારો પેપર લાવવાનો કલર લાવવાનો લેબરોનો બધો જ ખર્ચો મારો કલાકારો તો ફક્ત સુપરવાઇઝ કરવા આવવાનો એવી જ વાતો હતી જે હું સેન્ટર સાહેબ સાથે હું કરતો હતો એટલે પછી મેં વિચાર્યું કે મારા જે કંઈ બી વ્યાજો હોય એટલે ઘણી વખત બેન્કોની લોનો હોય કોઈ મશીનો ઉપર હોય તો બધું મેં પહેલાં ઝીરો ઝીરો કર્યું જે કંઈ બી વેચવાનું જરૂરી લાગ્યું એ વેચી કાઢ્યું પણ એ કરી નાખ્યું અને પછી મને લાગે છે કે સત્તાણું કે અઠ્ઠાણું મતલબ ચોરાણુંમાં ઓનસરના મળ્યા પછી ત્રણેક વર્ષ મેં એવું ડિસિઝન લીધું કે હવે મને કમર્શિયલ કામો નથી કરવા એટલે જેમની સાથે કરતો તો એમને હું ના પાડી આવ્યો અને મેં અમિત અંબાલાલ હકુ જે અમદાવાદમાં હતા એમની સાથે કોન્ટેક કરીને એમની સાથે ગ્રાફિક કરવાનું મેં શરૂ કર્યું પછી દિલ્હીમાં મનુ પારેખ આવ્યા કલકત્તાથી જોગેન ચૌધરી આવ્યા અને બધા સાથે મેં કામું કરવાનું શરૂ કર્યું બધાની સાથે એક જ વાત કે હું તમારે મારે ત્યાં આવીને ગ્રાફિક કરવાના એના પેપરની છાપવાની અને જાળવવાની સાચવવાની બધી જવાબદારી મારી તમારે કામ કરવાનું અને તમારે રોયલ્ટી લેવાની જ્યારે વેચાય ત્યારે અથવા તો અમુક વખત હું એડોપ રાઇટ ઓફ કરી દેતો કે આટલા તમને પૈસા આપી દઉં છું હવે આ બધા જેટલા છાપ્યા છે એટલા મારે વેચ અને એટલા માટે લોકો સહી કરે અને એ વેચવાની જવાબદારી મારી આ રીતે મેં શરૂ કર્યું અઠ સત્તાણું લગભગ અઠ્ઠાણુંથી શરૂ કર્યું નવ્વાણુંમાં મેં ઘણા કામો કર્યા કદાચ આપણે કહીએ ને કે કુદરત પણ ડેસ્ટિની પણ આપણને સા આપે છે જ્યારે આપણે પહોંચી વિચાર્યા ત્યારે અઠ્ઠાણું નવ્વાણુંથી જ કલાનું બજાર ભારતમાં એકદમ ખોલ્યું ઇન્ટરનેશનલ સંસ્થાઓ સતબીઝ ક્રિસ્ટીઝ જે બધી લંડન ન્યુયોર્કમાં ઓક્સોનો કરે એમણે હિન્દુસ્તાનમાં એમની ઓફિસીસ ખોલી ઓક્સોનો શરૂ કર્યા બોમ્બેમાં દિલ્હીમાં એનાથી કલાનું માર્કેટ એકદમ ખુલ્લ્યું ચિત્રો કલાકારોના ચિત્ર જે હજારોમાં વેચાતા હતા લાખોમાં વેચવા માંડ્યા લાખોમાં વેચાતા હતા કરોડોમાં વેચવા માંડ્યા એટલે લોકોની નજર ગ્રાફિક તરફ આવી કે હવે ગ્રાફિક ખરીદીએ તો કારણ કે હવે આ ચિત્ર આટલા કરોડોમાં ખરીદવું તો અશક્ય છે પણ આવું મોટી સાઇઝનું ગ્રાફિક છે તો આપણે લગાવીએ ઘરમાં એટલે ગ્રાફિકોની એક ડિમાન્ડ નીકળી અને એ લોકો ગ્રાફિક ખરીદતા થયા હુસૈન સાથે બી મેં પણ જુદા જુદા પ્રયત્નો કર્યા દિલ્હી બોમ્બે કોલકાત્તામાં ગેલેરીઓ સાથે મળીને ગ્રાફિકનો શો હું કરતો લઈ જવાનો લાવવાનો ફ્રેમિંગનો બધો ખર્ચો હું ગેલેરી સાથે શેર કરતો અને જે ગેલેરી કર એમને કમિશન આપતો એટલે એ રીતે મારે બી થયું અને એ આખા સમયમાં એટલા જતામાં આખી વસ્તુ ગ્રાફિકનું એક આખું નવું જ માર્કેટ ઊભું થઈ ગયું જેનો મને બેનિફિટ પણ મળ્યો અને આટલા બધા કલાકારો સાથે મને કામ કરવાની ઓપોર્ચ્યુનિટી બી મળી આજે બી અત્યારે પણ મારા સ્ટુડિયોમાં એક સીમા કોહલી દિલ્હીના આર્ટિસ્ટ છે એ અને દિલ્હીના બીજા આર્ટિસ્ટ માધ્વી પારેખ સાથેના કામો ચાલે છે કલાકારો આખો દિવસ અહીંયા નથી હોતા પણ આવે થોડા દિવસ કામ કરે જોઈ લે એના અંદરના ગાઈડન્સ આપે ફરી પાછું પ્રોડક્ટ મંગાવ્યા હતા કામ પંદર દિવસ વીસ દિવસ થવાનું હોય ત્યાં સુધી લોકો જાય પણ આ અથવા ઘણી વખત એવું પણ બને છે આ રામચંદ્રન સાથે અમે કામ કર્યું તો એમની દિવસ તબિયત હોવા છતાં બી અમે દિલ્હી પ્રૂફિંગ લઈને જતા એમની સાથે બેસી કરતા એ ઘણી વખત કમ્પ્યુટર પર બેસીને અમને કલરના રેફરન્સીસ બતાવતા કે આના બદલા આ કલર કરવો છે આના બદલે આવું કરવું છે અને એના ઉપરથી પ્રિન્ટ થતાં તો અમે આ બધા કલાકારો હતા તે રીતે પણ કામો કર્યા અને થયા પછી બાકીની બધી જવાબદારી અમારી છે ખાલી સહીઓ એમને કરી દેવાની અમે અમારા જ સર્ટિફિકેટો અમારા જ બિલોથી અમે વેચીએ છીએ અને એ માર્કેટ કરીએ છીએ હું એક નાનો પ્રશ્ન આમ સામાન્ય માણસને જે થાય તે કે ચિત્ર અને ગ્રાફિક એ બેમાં ભેદ રેખાશું ભેદ એટલા માટે હોય છે કે દરેક ગ્રાફિકના જુદા જુદા માધ્યમો છે જેવી રીતે એ છે કે જેમાં જિંકની કે કોપરની પ્લેટ ઉપર આર્ટિસ્ટ કામ કરે ને એના પરથી ઇમ્પ્રેશન લેવામાં આવે એ રીતે લિથોગ્રાફ છે કે તેમાં લિથોના સ્ટોન ઉપર આર્ટિસ્ટો કામ કરે ને એની ઇમ્પ્રેશન લેવામાં આવે એવી રીતે સરીગ્રાફ એટલે સ્ક્રીન પ્રિન્ટિંગ છે એમાં આર્ટિસ્ટ ટ્રાન્સપરન્ટ માઇલાર પેપર ઉપર કામ કરે એના પરથી સ્ક્રીન બને એની ઇમ્પ્રેશન થાય આર્ટિસ્ટ એક કામ કરે એના પરથી સો પ્રિન્ટ બને અમે જે એડિશન કરીએ સોની કરીએ સવા સોની કરીએ આર્ટિસ્ટની ડિમાન્ડ એની જરૂર અને અમારું કોસ્ટિંગ આ ત્રણ વસ્તુ ભેગું કરીને અમે કિંમતો નક્કી કરીએ કે અમને બી આજે અમે ખર્ચો કરીએ છીએ ખર્ચો અમારો થવો જોઈએ અમારો માર્કેટિંગ કોસ્ટ આમાં ઘણી બધી હોય છે કારણ કે એના શોઝ લઈ જવા ફ્રેમો કરવા ઓનલાઈનો પ્રમોશન કરવું હવે સોશિયલ મીડિયામાં બી ખાસો એવો ખર્ચો થતો હોય છે એ બધું અમે કોસ્ટ કારણે અમારું કોસ્ટ વર્કઆઉટ કરીએ અને એ કિંમતે વેચાય અને આર્ટિસ્ટોને અમે રોયલ્ટી આપીએ જે વેચા એમાંથી અને ઘણી વખત અપ ફ્રન્ટ આપી દઈએ એટલે આટલી પ્રિન્ટ છે તો આટલા રૂપિયા આપી દઈએ છીએ એટલે અમે પછી દર મહિને કે દર વર્ષે એમની સાથે હિસાબ કરવામાંથી મુક્ત થઈ જાય છે એટલે કે ચિત્ર ચિત્ર એક એક જ બને આર્ટિસ્ટ પોતે એક જ બનાવે અહીંયા એક બનાવે એના પછી સો એડિશન થઈ શકે એટલે એટલે આર્ટિસ્ટની પોતાની જ કરેલી કૃતિ છે પણ સો જણા એને માણી શકે અને એને કારણે એક કૃતિ લાખ રૂપિયાની હોય તો સો બને તો એ સીધી વાત હજાર રૂપિયા પર આવીને ઉભી રહી જાય છે કારણ કે એની પછી જે કોસ્ટ લાગી છે એ પેપર પ્રિન્ટ આની જે બધી કોસ્ટ છે પોતાની જે કિંમત છે એ આખી ઘટી ગઈ રાઈટ રાઈટ ક્રિએટિવિટી જે વાત છે ને આજે અત્યારે એવું જ થયું છે કે એક આર્ટિસ્ટ કામ કરે છે તેમાં કેનવાસની કે કલરની કિંમત નથી એની ક્રિએટિવિટી એના આટલા વર્ષની એક્સપિરિયન્સની કિંમત છે તો એ જે કિંમતને કારણે આર્ટિસ્ટની કિંમત લાખો કરોડોમાં જાય છે એ વસ્તુ વન હંડ્રેડના ભાગમાં થઈ જાય છે ઓકે વાહ એટલે એવું થયું ને કે આપણે સ્ક્રીન પ્રિન્ટિંગમાંથી છેક કલાકારોને કે સર્જકોને આમંત્રણ આપીને એમની પાસે ગ્રાફિક તૈયાર કરાવી અને એ પાછું કરવા પ્રક્રિયા શરૂ થઈ તો તો એક જેમ ત્યારે આર્ચર હતું એવી રીતે કોઈ

જગ્યા વધારે જોઈએ છે કારણ કે મોટા સ્કેલમાં ત્યારે જ્યારે કોમર્શિયલ પ્રિન્ટિંગ થતું હતું એ મોટાઓ મોટી પ્રિન્ટિંગની સાઇઝ હોય તો કેલેન્ડરની સાઇઝ હોય તો પંદર ઇંચ બાય વીસ ઇંચની સાઇઝ હોય એના બદલે અત્યારે તો દસ ફૂટ સુધીના પ્રિન્ટ કરીએ છીએ ઘણા ચાર ફૂટ બાય છ ફૂટની સાઇઝમાં ચાર ફૂટ બાય આઠ ફૂટની સાઇઝમાં અમે હુસૈનના રઝાના પ્રિન્ટો કર્યા છે તો મોટી જગ્યાઓ જોઈએ એટલે જગ્યા મોટી થઈ છે પણ માણસ ઓછા થઈ ગયા એટલે બાકીના માણસ છૂટા કરી દીધા પણ આર્ચર આજે બી એ જ નામથી ચાલે છે અને પછી જ્યારે અમે ગેલેરી કરી તો એને આર્ચર આર્ટ ગેલેરીના નામથી કર્યું છે ઓકે આપણે ત્યાં જ ગેલેરી બનાવી આપણે ત્યાં એ જગ્યા પર હતી ને પછી અમે છેલ્લા પાંચ વર્ષ એને જ વિજય ચાર રસ્તાના મેઇન રોડ પર લઈ આવ્યા કારણ કે લોકો સાથેનો સંપર્ક વધી ગયો પહેલાં જ્યારે મેં કરી હતી ત્યારે તો મારા જ એક બિલ્ડિંગમાં વર્કશોપ બંધ કરીને ત્યાં જ ગેલેરી કરી હતી પણ એ બિલ્ડિંગ ઓફ રોડ હતું અંદર હતું એટલે જે ગ્રાહકો ખાસ ઓર્ડર માટે આવે એ લોકો સુધી જ પહોંચતા હતા પણ સામાન્ય શોપિંગમાં માણસ નીકળવા માણસ ત્યાં સુધી પહોંચી નહોતો શકતો તે પહોંચી શકે એ ધ્યાનમાં રાખીને અમે એ જ રોડ ઉપર આગળના ભાગે ગેલેરી અને ઘણી મોટી થઈ ગઈ કારણ કે અત્યારે બી અમારે ત્યાં ગેલેરીમાં કમસે કમ આઠથી દસ હજાર કલાકારોના કામો રેડી સ્ટોકમાં ત્યાં જોવા માટે મળે એમાં બધા અમારા કરેલા ગ્રાફિકો પણ ખરા અને ઘણા બધા કલાકારોના ઓરિજિનલ ચિત્રો પણ ખરા પણ એના એના માટે ડિહ્યુમિડિફાયરો મૂક્યા છે કારણ કે પેપર છે તો એને ડેમ્પ લાગે અને અમે અમે જ પોતાના અમારા સર્ટિફિકેટની પાછળ લખીએ છીએ કે આને લાઇટથી ડેમ્પથી દૂર રાખવાનું જે લાઇટમાં બી તમે રાખો તો કલર ફેટ થાય ડાયરેક્ટ તડકો આવે જો ગ્રાફિક્સ ઉપર તો એ ઉડી જાય ફેટ થઈ જાય ડેમ્પ પણ આવે તો એની અંદર વોબલિંગ થઈ જાય અને પછી એની અંદર પેલી ફિશ પેદા થાય એટલે એ બધાથી એટલે મેં અમારા સ્ટોરેજમાં બી એવી જાતના મેનેજમેન્ટ કરેલા છે કે જેમાં અમુકથી ટેમ્પરેચર બદલાય એટલે ડિહ્યુમિડિફાયર ઓટોમેટિક શરૂ થઈ જાય પછી પ્રોજેક્ટ બેઝ વર્ક પણ થયું હશે ને કે માની લો કે આ ગજગામીની વાળું છે તો એ એ કોન્સન્ટ્રેટેડ અપોન વન ટોપિક ઓર વન ફોકસ ઓન બરાબર છે હા એવી જ રીતે કામ હા હવે ગજગામીની જ વાત કરું તો હુસેન સાહેબ ત્યારે મારા ત્યાં ગ્રાફિક્સ માટે આવ્યા અને કામ કરતા હતા અને એ જ વખતે એમણે ફિલ્મ જોયેલી હવે આ બધા જે ગ્રાફિક થયા એનો બોમ્બે અને દિલ્હીમાં શો થયો તો દિલ્હીમાં આવો એક શો એમણે કર્યો એ વખતે દિલ્હીમાં ઇન્ડિયા ટુડે ગ્રુપે નવું કરેલી ગેલેરી આર્ટ ટુડેમાં એ વખતે મને યાદ છે આ પંચાણું કે છન્નુંની વાત છે અને આર્ટ ટુડે ગેલેરીમાં શો થયો હુસેન સાહેબે એમાં એવું નક્કી કર્યું કે આ શોને વખતે માધુરીને બોલાવીને પહેલી વખત કોઈ ફિલ્મ જગતની હસ્તી કલા સાથે આવીને ડાયરેક્ટલી જોડાવાની હતી એટલે હુસેન સાહેબે આર્ટ સ્ટુડિયોમાં ગોઠવ્યું અને માધુરીને જવા આવવાની ટિકિટો વ્યવસ્થા બધી એમના એકબીજા મિત્ર છે એણે બધી ગોઠવી દીધું અને માધુરી ઓપનિંગમાં આવી એમણે એવું બી કર્યું હતું કે એક મોટો સફેદ હોલ્સ લગાવ્યા અને એના પર એક ચિત્ર કર્યું રિક્લાઇનિંગ ફિગર કચ જેવું એમ કરીને એટલે એમણે ફિગ એ વખતે કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત કહું તો આટલા લોકો ગેલેરીમાં હોય એવો હું બી ત્યાં ગયો પોલીસ બોલાવી મેનેજ કરવા માટે એટલી હદ સુધીનું ક્રાઉડ ગેલેરીમાં ભરાઈ ગયું સામાન્ય રીતે કોઈ બી આર્ટ ગેલેરી નો શો હોય બહુ બહુ હોય તો બસો ત્રણસો જણા હોય કદાચ અહીંયા તો હજારો ની વાત હતી ગેલેરીમાં જેટલા લોકો એનાથી ત્રણ ગણા લોકો ગેલેરીની બહાર અને એટલું બધું અને એનું મોટું કારણ હતું માધુરી દીક્ષિત અને એ વખતે માધુરી ટોપ ઉપર કારણ કે એનું ઉપર બહુ જાણીતું પિક્ચર તેજાબ ધૂમ મચાવતું હતું ટિકિટ બારી ઉપર હુસેન સાહેબે આ જોયું બીજે દિવસે દિલ્હીના એક પણ પેપરો બાકી નહીં હશે કે જેના ફ્રન્ટ પેજ ઉપર હુસેન સાહેબની આ વાત ના હોય ક્યાંક નેગેટિવિટી સાથે બી આવ્યું કે હુસેન સાહેબે ઘોડા ઉપર જે ચિત્ર કર્યું એ સિન્થેટિક કલર હતા એટલે ઘોડાની સ્કીન અને એને નુકસાનીની વાત પણ આવી ત્યાંથી શરૂ કરીને પોઝિટિવ પણ આ વાતો બધી જાતના પણ પણ સમાચારમાં હુસેન સાહેબ બધા પેપરોમાં હતા ને હુસેન સાહેબ તો મીડિયાના માણસ હતા એમને પેપરમાં પોતાનું હોવું બહુ ગમતું બહુ જામણી જોઈને કંઈક ઊભું કરે અને પેપરમાં આવે એટલે ખુશ થઈને એ પેપરના કટિંગ એમની બેગમાં લઈને ફર્યા કરે બધાને બતાવે જેને મળે એનો આનંદ એનો હતો એટલે એમણે જોયું એટલે ત્યાંથી એમણે વિચાર્યું કે જો એક શોના ઓપનિંગમાં આવવાથી આટલું થાય છે તું એને લઈને ફિલ્મ બનાવું એને લઈને કામ કરું તો શું શું થઈ જાય અને ત્યાંથી એમના મનમાં વિચાર આવ્યો અને એમણે એક જે પિક્ચરનો વિચાર આવ્યો કે એક એક સ્ત્રી ભારતીય સ્ત્રી કે જે મેનકા પણ છે અને મોનિકા પણ છે એટલે એની વચ્ચે બધી જ વાત આવી મેનકા આવી શકુંતલા આવી કે આખી ભારતીય માઇથોલોજીની વાત કરતાં કરતાં જે બધી સ્ત્રીઓ આવે એટલે કે ઇન્ડિયન વુમનહૂડ એમ ભારતીય નારીનું સ્વરૂપ બતાવવા માટે એમણે એ આખી એક જર્ની તૈયાર કરી વિચારી સ્ટોરી બોર્ડ સામાન્ય રીતે કથાકારો સ્ટોરી બોર્ડ લખે એમણે ચિત્ર્યું જેટલા મનમાં વિઝ્યુઅલ હતા એ બધા ચિત્રો એમણે કરવા માંડ્યા અને એક મોટું મારી જ પાસે મેં જ એમને માઇલાર જે જેના પર આ કામ કરતા હતા એક માઇલારનો ચાલીસ ઇંચનો રોલ આવે એને વચ્ચેથી કાપીને આખો સો ફૂટ લાંબો કરીને એમને આપ્યો એ ગજ બગલમાં લગાવીને ફર્યા કરે જ્યાં જાય દિલ્હી જાય બોમ્બે જાય કલકત્તા જાય પરદેશ જાય એ લઈને જાય જ્યાં વિચાર આવે ત્યાં આગળ કરે ફરી પાછા અમદાવાદ આવે તો મારી પાસે કાટિંગ કરાવીને આગળથી પાછળને પાછળથી આડે જેવી રીતે ફિલ્મમાં એડિટ થાય ને એવી રીતે કરાવડાવે મને કે ઇસ્કો કાટ કે આગે લગાવજો એટલે હું કાપું અને પછી ચલો ટેપ મારું અને આવો એક આખો એમનો રોલ તૈયાર કર્યો અને એ રોલ ઉપરથી મેં એક પુસ્તક કર્યું આર્ટ એન્ડ સિનેમા કારણ કે બહુ જ અદ્ભુત કામ થયેલું હતું ને મેં જોયું એટલે મને વિચાર આવ્યો એમની ઈચ્છા તો એ રોલ જ આખો રિપ્રોડ્યુસ કરવાની હતી પણ એ વખતે ડિજિટલનો જમાનો નહોતો આ વાત સત્તાણુંની છે તો ડિજિટલનો જમાનો નહોતો એટલે ટેકનિકલી આવું લાંબુ રોલમાં છાપવું શક્ય નહોતું રજિસ્ટ્રેશન કરવું આ બધું કરવું એટલે પછી મેં એ વખતે બુક ફોર્મમાં એટલે આમ દરેક સિકવન્સ દરેક એપિસોડને ગેટ ફોલ્ડમાં કરીને ત્રણ ફોલ્ડ ચાર ફોલ્ડ કરીને આખી એક જાળી મોટી એક ફૂટ બાય એક ફૂટની અને લગભગ ત્રણેક ઇંચ જાળી એક પુસ્તક કરી આઠ ઇંચ નવા જેનું લોન્ચિંગ હુસેન સાહેબ સાથે ન્યૂયોર્કમાં જઈને ઇસ્માઈલ મર્ચન્ટના હાથે કરાવડાયું અને ત્યાં અમે ન્યૂયોર્કમાં એનો શો પણ કર્યો ત્યારથી જે આખી વાત શરૂ થઈ ત્યાં સુધી માધુરી સાથે કોઈ વાત થઈ નથી ફિલ્મ બનાવીશ આ બધું મીડિયામાં લખાય માધુરી વાંચે કે લોકો વાંચે માધુરી સાથે એવી કોઈ વાતો નથી થઈ કે તું ફિલ્મ બનાવીશ તો શું બનાવી છે એના મનમાં એક સ્ટોરી બી ખરી ઈવન મારી પાસે એમનું લખેલું એ પણ એક ટાઈટલ છે અનટાઇટલ ફિલ્મ ઓન માધુરી ફિલ્મ તો માધુરી પર જ કરવી છે ફિલ્મનું નામ બી ત્યારે ગજગામી નહોતું અપાયેલું આવું લખેલું બી એક પોસ્ટર મારી પાસે છે કે જેમાં એમણે આવું લખ્યું છે અનટાઇટલ ફિલ્મ મન માધુરી પછી એમના મનમાં આ પ્રેરણા થઈ કે ગજગામી નામ આપીએ કારણ કે એમણે પેલું કાલિદાસની વાત કે જ્યારે સ્ત્રી પાછળથી જતી હોય તો એની જે ચાલ છે એ છે અને એ જ એ જ ચાલમાં એમણે માધુરીનું મેટાફોર બનાવ્યું છે જે પાછળથી જતી હોય પેલી મરાઠી સાડી પહેરી હોય અને એ જે છે એ જ ગજગામીનીનું મેટાફોર પણ બન્યું તો એ અમને ત્યાંથી એનો વિચાર કર્યો અને પછી એ બુક બની એ બુક આપવા માટે હું ને હુસેન સાહેબ માધુરીને ત્યાં પહેલી વખત સાથે ગયા હતા જ્યારે એમને વાત કરી મળ્યા ત્યારે પહેલી વખતે તો એ માધુરીએ કંઈક કોઈ કારણથી એને બીજે જવાનું થયું એટલે અમે ગયા અને અમને ધક્કો પડ્યો તો ધક્કો પડ્યો ને તો પાછા ઉતરતા મને જરા અજૂકતું લાગ્યું મેં ટાઈમ આપે નક્કી કરે અને ના મળે એવું કેવી રીતે બને એટલે પાછા ઉતર અને માધુરી એ વખતે બોમ્બેમાં જેવી પીડી સ્કીમમાં પહેલાં મારના ફ્લેટમાં રહેતી હતી લગ્ન બી નહોતા થયા એના એ વખતની વાત તો પાછા ઉતરતા મેં એમને સીડી પર કહ્યું બાબા બાબા ફિલ્મ ફિલ્મવાળા કે પીછે કયું પડતે હો જરા મને ઇન્સલ્ટેડ લાગ્યું કે ઇવન જે હાઉસમેટ પણ આવીને જે રીતે કહી દે કંઈ નહીં હે વાપસ આના એમ કહી કે તો મને જરા એમ બસા કીધું પણ બેસવાનું ટેબલ નહોતું કે ખુરશી નહોતી તો બસા ક્યાં એમ પેલી મરાઠીમાં બોલે કે બસા ને જતી રહી બહારનું બંધ કરીને તો અમે બાર બે હજાર લોબીમાં ઊભા રહ્યા હતા એટલે મને જરા ઇન્સલ્ટિંગ ફીલ થયું તો મેં એવું કહ્યું તો મને એમણે જે સમજ આપી मैंने कहा क्या आपको ऐसा लगता है कि मैं माधुरी के पीछे पागल हूँ माधुरी के लिए फिल्म करना चाहता हूँ मेरी फिल्म इंडियन वूमन हुड के ऊपर है आपने स्क्रिप्ट तो देख ला जो मैं जिस, जिस, जिस पूरा किया है जहाँ शकुंतला भी है मेनका भी है वो सारे रोल वही एक ही करने वाली है उसी को करना है और उसी के लिए मैंने प्रेमचंद के निर्मला से लेके ये सारे जो मैंने किया है तो ये अलग अलग है लेकिन जहाँ संगीता आएगी ब्लाइंड सिंगर तो वो माधुरी ही करेगी जो मेन कैरेक्टर है वहाँ से शुरू करके ये मैं सारी फिल्म बनाऊँगा तो उसमें जो टैलेंट है और मेरा सबसे बड़ी बात है ये लेके मैं मास तक जाना चाहता हूँ okay. हुसैन के फिल्म हुसैन के पेंटिंग देखने कितने लोग आते हैं गैलरी में मुश्किल से घने कुने लोग 200 500 तो लेकिन माधुरी की फिल्म लगती है उनके पोस्टर लगते हैं सारी दुनिया वहाँ लाइन लग जाती है ब्लैक हो जाते हैं पुलिस बुलानी पड़ती है आपने देखा था अब छः महीने साल पहले जो शो किया था पुलिस बुलानी पड़ी थी तो मैं माधुरी पर काम करूंगा लोग मुझे देखेंगे मुझे जानेंगे मुझे पहचानेंगे और मुझे वहां तक जाना है hmm. और ये तो मुझे मिला मुझे पास मिल गया लेकिन मैं माधुरी को क्लास दूंगा तो तो वो कैसे तो कि आज फिल्म का पोस्टर अगर कहीं है तो कौन लगाएगा कोई पार्लर में लगेगा कोई चाय की रेकड़ी पर लगेगा किसी के ड्रॉइंग रूम में लगेगा क्या किसी अमीर आदमी के ड्राइंग रूम में आप उसका पोस्टर देखोगे क्या लेकिन जब हुसैन का पीटिंग होगा तो

बेच ना सका इतना लोगो आवे तोड़ा आवे लोगों नेगेटिव बातों भी करे हुसैन ए बुड्ढा तुम्हारी लवर कहाँ है वो भी पूछे जात जात में पूछे जरा भी अकड़ा ब्रस बता इसके अंदर है देखते हैं ओ ब्रस में है इतलो पावर बिल्कुल अकड़ाया हुआ बिल्कुल डिस्टर्ब था मैंने कि उनकी समझ यही है लेकिन उनको पता तो चली हुसैन का नाम तो सुना कहीं ना कहीं तो देखेंगे એમને એમ હતું કે લોકો આર્ટ સુધી જાય અને ગ્રાફિકમાં બી મને ઇન્સિસ્ટ કરવાનું કારણ હતું કે એમને ખબર હતી કે ગ્રાફિક જ એવું છે સોશિયલ મીડિયા કે જે સામાન્ય લોકો સુધી છે એમણે મારા એક કેટલોગમાં લખ્યું બી છે ધ ગ્રાફિક ઇઝ અ સોશિયલ ફોર્મ ધ ઓરિજિનલ્સ આર મેન્ટ ફોર ધ મ્યુઝિયમ્સ ગ્રાફિક વિલ ગો ટુ ધ ઇચ એન્ડ એવરી હોમ ઓફ ઇન્ડિયા એન્ડ ધેટ ઇઝ વોઝ ધ રવિ વર્મા હેઝ ઓલસો ડન હંડ્રેડ ઇયર્સ બિફોર બિફોર એટલે એ એમની વાત હતી એવું એમણે મારા કેટલોગમાં લખી છે હુસેન સાહેબ સાથેની આ વાતો કરી અને પછી તો બહુ બધા પ્રોજેક્ટો કર્યા કેરાલાનું હોય તો મને કેરાલા બોલાવી દે દિલ્હી બોલાવે લંડન બી ગયો છું ન્યૂયોર્ક બી ગયો છું પેરિસ બી ગયો છું એમની સાથે ઘણી જગ્યા ઘણા પ્રોજેક્ટ હોય એટલે સેલિગ્રાફ કરવાનો એટલે મને બોલાવે કામો થાય છુડિયોમાં અહીં આવીને કામ થાય પછી હુસૈન સાહેબ ઇવન આ ગજગામીનીના શૂટિંગ દરમિયાનમાં એક રોયલ એન્ટારિયો મ્યુઝિયમ કેનેડામાં એનો એક પ્રોજેક્ટ માટે કામ કરવાનું હતું ગુરુ ગુરુ ગ્રંથ સાહેબની કંઈક સેન્ટિનરી વર્ષ હતું એના પર હતું મારે મોકલવાનું સંયોગ નહીં થાય હુસેન સાહેબ આવે નહીં હું આખી બધી ગ્રાફિક પ્રિન્ટો ગાડીમાં નાખીને લઈને બોમ્બે ગયો શૂટિંગ ચાલે રાત્રે બહાર આવે અગિયાર વાગે પચાસ સાઇન કરે પછી આમ આમ કરતાં કરતાં ફરી અંદર જાય ફરી પાછા અડધો કલાકે બહાર આવે સહયોગ કરે રાત સુધીમાં મેં આવી ત્રણ પ્રિન્ટો હતી બધી સહીઓ કરાવી બીજા સવારે પેક કરી કેનેડા મોકલી અને ત્યાં એ લોકોનું લોન્ચિંગ હતું આવા પ્રોજેક્ટો આમ વોર બેઝ ઉપર કામ કર્યું છે અને લોકો સુધી પહોંચાડ્યા છે વાહ વાહ પછી આપે પણ સ્વતંત્ર રીતે આવી ત્યાં પ્રોજેક્ટ્સ કર્યા આપણે વાત થતી કે એ પ્રમાણે આપણા મંદિરોના બધા આર્ટિસ્ટો સાથે જ સાથે તો મને બધા આર્ટિસ્ટો ઓળખાણો થવા માંડી એટલે મને બી મજા પડવા માંડી મારું ઘર એવું બની ગયું કે જાણે કે કલાકારોનો મેળો વાહ આવે ઘણી વખત એવું બને કે ભૂપેન મને યાદ છે એક મારો શો હતો જોકે ચૌધરીને મેં કલકત્તાથી એમના શો માટે બોલાવ્યા હતા મારે ત્યાં રોકાવા હતા ને એમના ગ્રાફિક પણ ચાલતા હતા તો એમનો શો કરવાની વાત થઈ તે મને એવું કે મારો શો ઓપનિંગ કરવા ભૂપેનને બોલાવવા પડ્યા હતી એટલે ભૂપેનને બોલાવ્યા ભૂપેન કહું તમારા ત્યાં જાય છે એટલે પણ રોકાયા હતા એ વખતે મનુ પારેખ અને માધવી પારેખને ઓલરેડી મારા ગ્રાફિક થઈ ગયા હતા એટલે એ લોકો બી કંઈક કારણથી ને મનુ ને એ લોકો મૂળ અમદાવાદના એટલે આવ્યા રોકાયા મારે ત્યાં જ એ લોકો પણ રોકાયા હતા અને એ ઘરમાં તો મેળા જોયું મારે મારા ઘરમાં એક રૂમ હતો બીજો બીજો રૂમ હતો જે એક્સ્ટ્રા હતો છોકરાઓ માટે અવેલેબલ નહોતા છોકરા હતો તો એ રૂમમાં સુવડાવ્યા છતાંય ખૂટો તો બાજુમાં ભાઈનો બંગલો હતો તેમાં બી સુવડાવ્યા છે કલાકારોને અને એક માહોલ થયો અને બધા સાથે કાયમ કરીને આ જ માહોલ ઉપરથી મને એક વિચાર આવ્યો કે આ બધા કલાકારો સાથે છે અને નાથ દ્વારા કે જે બહુ જ શું કહેવાય ઐતિહાસિક જગ્યા છે કલાકારો વર્ષોથી ત્યાં કામ કરે છે અને ઘણા કલાકારો નાચ દોડા જવાની ઈચ્છા બી હતી અને અમિતભાઈ મિત્ર થાય અમિતભાઈ સાથે બી આ બધા કારણોથી ઓળખાણ થયેલી એમના બી મેં પ્રદર્શનો કર્યા હતા તો એ જે કર્યા એમાં પછી એવી નક્કી થયું કે આપણે નાચ દ્વારા બધા કલાકારો લઈને જઈએ એટલે મેં બધાને ટિકિટો આપી દિલ્હી બોમ્બે કલકત્તાથી અમદાવાદ બોલાવ્યા બધાને ઘરે રાખ્યા અને પછી એક બસ કરીને અમે બધા નાચ દ્વારા ગયા સાત દિવસ ત્યાં રહ્યા ત્યાંના લોકલ કલાકારોને બોલાવ્યા એ લોકો એમની ત્રણ પેઢી ચાર પેઢી જૂની સ્કેચ બુકો ડ્રોઈંગ પીછો લઈને આવીને બતાવવા આવે આ બધું મોર્ડન આર્ટિસ્ટો એમના વાતો કરે નવી આવી જાતનો એક માહોલ કરીને મેં સાત દિવસ બહુ મજાથી કર્યો અને એની યાદમાં બધા કલાકારોએ ચિત્ર પણ આપ્યા હતા તે ચિત્ર બી મારી દિવાલ ઉપર આજે પણ શોભે છે એટલે પછીનું જીવન આમ ભર્યું ભર્યું એકદમ કલામય કલામય અને મેં કહું ને મારું કલા એ જીવન છે એવો જ એક ધ્યેય હતો ને એ હુસેનના આવ્યા પછી મારો કમ્પ્લીટ પૂરો થયો જે શરૂઆતના વચ્ચેના કમર્શિયલ વર્ષોમાં એક વાત બદલાઈ કારણ કે કમર્શિયલમાં ઘણી વખત તમારી પાસે કામ કરવાની બતાવવાની ફ્રીડમ નથી હોતી ક્લાયન્ટને શું જોઈએ છે એને કેવું ગમે છે એ કરવું પડશે તમે તમારી ક્રિએટિવિટીની ઘણી કોમ્પ્રોમાઇઝ કરીને થોડા દુઃખ સાથે પણ આપવું પડે કારણ કે તમારે તમારી આર્થિકતા બી જરૂરી જરૂરી હોય નહીં હતી ને એ છૂટી ગયા પછી ફરી પાછી મારી અંદરની વાત જાગી અને હું એની સાથે સંકળાયો હા એટલે હુસેન સાહેબના જે કોમર્શિયલ છૂટ્યું હા તો પછી એ યાત્રા પાછી બીજી બહુ સુંદર રીતે બહુ સરસ રીતે અને મેં કહું ને કે દેશીની સાથ આપે છે જે ગ્રાફિક પ્રિન્ટો નહોતી વેચાતી એ પણ વેચવા માંડી અને એનાથી બી મારું જીવન ચાલ્યું એમાંથી પણ મારા જુદા જુદા જાતના નવા નવા પ્રોજેક્ટો કામ કરવાનો મને મોકો મળ્યો આ બધી પ્રક્રિયા ચાલી એ દરમિયાન આપણે જેને કુટુંબ કહીએ કે અનિલભાઈ એકમાંથી બે થયા અને પછી કુટુંબ થયું અનિલભાઈનું એ પ્રક્રિયા વિશે પણ અમને જાણવામાં રસ છે કારણ કે આ તો એ પણ એક કલા છે જીવન એ પણ એક મજાની વાત છે એટલે જેવી વાત છે જીવનમાં તમે ક્યાંક તીન પત્તી રમો ને બ્લાઇન્ડ રમો ને એવી મારા જીવનની સાથે સંકળાયેલી વાત છે કે જ્યારે હું આ બરોડા ભણતો હતો ને પિતાજીને એવી ઈચ્છા કે ભાઈ તું એક છોકરી સાથે નક્કી કરી લે કારણ કે એમને એવી શંકા હતી કે આ બધી જાત જાતની બધા જુદા જુદા રાજ્યોની જુદા જુદા દેશની છોકરીઓ બધી એમની થવા દેવી છે એમાંથી કોકની સાથે લઈ આવશે મારા કુટુંબનું શું થશે એટલે એમનો એવો આગ્રહ હતો કે તું આ એમના એક મિત્રની દીકરી હતી કે જેના માટે મને કહેતા મને કે તું મળવા જાઉ મેં કહું મારે કરવું જ નથી શેના માટે મળવા જાઉં જોવા જાઉં આપણા ઘરે અહીંયા બોલાવીએ અહીંયા બોલાવી હું ના જ પાડ્યા હું એવોઇડ કર્યા એવું એકાદ વર્ષ થયું એ દરમિયાનમાં મેં મારો જે આ બોલો જેનિલ ઇન્ટરનેશનલવાળું કર્યું અને એમાં નરી આમ અસફળતામાં હું એટલો બધો ડિપ્રેશનમાં હતો અને પિતાજીનું એટલું દબાણ હતું એટલે એક સાંજે મારું વેકેશન પૂરું થવાનું હતું નું કંટાળા મેં કહ્યું તમે કહો છો ત્યાં હું કરીશ બસ નક્કી તમે તમારે જ્યાં કહેવું હોય ત્યાં કહી દો હું કરીશ મારે મળવું બી નથી જોવું બી નથી મારે નક્કી બસ તમે તમે કહી દો બહુ મારી એક શરત છે હું કમાઈશ પછી લગ્ન કરીશ એમને વિશ્વાસ કે આ જિંદગીમાં કમાવાનો છે જ નહીં એટલે ભલે ને એમણે સ્વીકારીને હા વાત કરી દીધી અને પછી તો આપણે વાત થઈ તો મારો અભ્યાસ પૂરો થયો હું વડોદરા આવ્યો એમાં વસ્તુ એક એવી બની એવી કે હું તો પછી બીજે દિવસે કહીને મળ્યા વગર બરોડા જતો રહ્યો હોસ્ટેલમાં તો મારો બીજો સાહજ મારી સાથે બરોડા ભણતો રહ્યો સુરતનો જગદીપ સ્માર્ટ મારો મિત્ર એ કંઈક બનારસ ગયો તો એ પાછો આવ્યો ત્રણ દિવસ પછી એટલે ઘરે ગયો કે ચલો અનિલ આપણે કાલે જઈએ એવું કહેવાય એને ખબર પડી કે અનિલ તો જતો રહ્યો ત્યાં ભાભી અને બાને એ લોકો મળ્યા તેને કે અનિલ જતો રહ્યો કેમ તે કે એનું એ તો નક્કી કરી દીધું છે એના વિવાહ નક્કી કરી દીધા છે એમ કંઈ કે છોકરી સાથે એટલે કંઈક જરાક ગુસ્સામાં હતો તો જતો રહ્યો એમ એટલે જગદીપે આવીને ત્યાં ક્લાસમાં કહ્યું ગાનીલ નાતો વ્યવહાર નક્કી થઈ ગયા એટલે બધા ક્લાસને ખબર મેં તો આવીને વાત કરી જ નહોતી ક્લાસને ખબર હોય બધા કે કોણ છોકરી છે શું નામ છે ફોટો બતાવો તું બધા ફોટો બી નહીં મેં જ નથી જોયું તો ફોટો ક્યાંથી હોય એટલે બધાનું ચાલ્યું બધા મિત્રો ખાસ એટલે પછી પંદરેક દિવસ પછી પાછો આવ્યો સુરત કેમેરો લેતો આવ્યો એને મળવાનું નક્કી કર્યું મારા ફોઈને ત્યાં નક્કી કરવાનું ત્યાં મળીએ એના મામી થાય મારા ફોઈ થતાં તે કોમન કરે ત્યાંથી એને સ્કૂટર પર બેસાડીને લઈ ગયો બગીચામાં સુરતના ત્યાં જઈને થોડા ફોટાઓ પાડ્યા વાતો કરી થોડી ઘણી પણ મેં એટલું કીધું મેં કહું હું કે તને આજે જોવા કે નક્કી કરવાનું નથી આવ્યો મેં હા પાડી જ દીધી છે આ તો બસ આ તારા થોડા ફોટા મારા મિત્રને હતા એટલે મારા ફોટા જોતા પણ મને બાકી બહુ મળવાની કેવી બહુ ઈચ્છાઓ નથી મેં કહું કમાતો થાય પછી આપણે મળીશું મેં મારા તમે આ સ્વીકારી લીધું સામે પક્ષે સ્વીકારી ગયું કે ના એટલે એ અવઢો ત્યાં ચાલુ હતી એના ત્યાં એવી અવડવ ચાલી હતી કે છોકરા આવી તો હા પાડ દીધી છે પણ એને દાબાણમાં લાવીને કર્યું હશે આ બધી તો મને પછી તનુજા સાથે મારા પત્ની સાથે વાત થઈ ત્યારે ખબર પડી ત્યાં આવડો ચાલતી હતી લોકો એવો ફોર્સ પાડતા હતા છોકરા બોલાવતો કે હવે ફરી આવશે ત્યારે એને મળવાનું ગોઠવીશું આપણે આપણે આમ કરશું એ બધી વાતો ચાલતી હતી પણ એ બધી વાતો ચાલતી હતી એમાં મારે જ આવવાનું થયું કારણ કે બધા મિત્રોનો ફોર્સ હતો એટલે હું પંદર દિવસમાં પાછો આવ્યો અને એને મળ્યો ગયો એના ઘરે નહીં ગયો એને બહાર ત્રીજી જગ્યાએ બોલાવી મળ્યા બધાને ખબર પડી ગઈ વાતથી ફોટા પાડ્યા લઈ ગયો છૂટા પડતી વખતે એણે મારી પાસે મારું સરનામું માગ્યું હજુ ગુસ્સો તો હતો જ એટલે મેં સરનામું પણ ના હતું મેં કીધું કે કંઈક મારા મોટાભાઈ બી બરોડ જ ભણતા હતા એટલે એને કહ્યું હતું તું અને એ એમના એમના વાઇફ જેને મૂકવામાં ગયો હતો એ પણ એના ફોઈની દીકરી થતી હતી ઓકે એટલે મેં કીધું તું એની પાસે લઈ લેજે એમ કહી દીધું મેં ને હું નીકળી ગયો પણ નીકળતા નીકળતા જે થોડી ઘણી વાતો થઈ આ થઈ એ તો મારી બી જરાક આમ એક કોર્નર મારું ભીનું થયું લાગણીશીલ વાતો થઈ મને બી જરાક એમ થયું કે હું પેલું પેલો ગુસ્સામાં હતો એટલે તોરમાં બોલાઈ ગયું પછી મને મન થયું અને એને બાજુમાંથી એટલે એના ફોઈના દીકરી પાસે સરનામું લઈને મને બે લીટીનો કાગળ લખીને પોસ્ટમાં આવ્યો તો મેં પાંચ પાના ભરીને એને કાગળ લખ્યો કારણ કે મને પછી રિયલાઈઝ થયું ગયો પછી ત્યાં જે લાગણી થઈ બહુ વર્ષો પછી મારી અંદરથી ફરી પાછી લાગણીના તાળ ઝણ્યા જે બધું આ બધા કારણ થોડીક નેગેટિવિટી થયું હતું અને મેં ફરી એને પત્ર લખ્યું શું કંઈ ગયેલું જરૂર એણે ફરી પત્ર લખ્યા અને પછી આ પત્રની વાત છ વર્ષ ચાલી છ વર્ષમાં મેં હજારેક પત્ર એકબીજાને લઈ આપણે આપણે કરી હશે અને પછી તો વેકેશનમાં આવું મળવા જઈએ સ્કૂટર લઈ જાઉં પણ અમે જ્યાં સુધી કદાચ એના બે એક વર્ષ પછી મારી બી સંમતિ વધ બરાબર થઈ એટલે પિતાજીએ ઓફિશિયલી એન્ગેજમેન્ટ એટલે બધા સમાજના લોકોને બોલાવીને મારું અને મારા ભાઈનું બંનેના સાથે ઓફિશિયલી નક્કી કર્યા બીજા વર્ષે મારા ભાઈના લગ્ન કર્યા મારી તો લગ્નની ના જ હતી એટલે બહુ મને કોશિશ કરો મૂકું ના હું ના કરું પછી બીજા એના ચાર વર્ષ પછી મેં મારા લગ્ન મારી કમાણી શરૂ થઈ પછી કર્યા પણ તમે જ્યાં જે જીવનમાં મારી પત્ની તરીકે જે આવી ગઈ એણે જે સાહસ સહકાર અને સમજણ કારણ કે મેં એવું બી એને કહું તું મેં કહું એકાદ રૂમના ઘરથી આપણે જીવન કદાચ ભાડાનું કશું ના મળતું એકાદ રૂમ ખોલીમાં લઈશું અને ખરેખર બી એવું થયું લગ્ન કરીને જયારે આવી ત્યારે તો ભાઈના ઘરે રહેતા હતા કારણ કે એમને ત્યાં રહ્યા એક રૂમમાં તો પછી એક વર્ષ પછી જ્યારે અમારા એક બાળક બી થયું અમારું પહેલાં જ વર્ષ અમને એક બાળક આવ્યું કારણ કે અમે ઓલરેડી છ વર્ષ સાથે અમે એકબીજાને સમજવામાં કાઢ્યા હતા એટલે બાળક અમારું આવ્યું પણ આવી ગયું હતું પછી એક એ જ એજ સોસાયટીમાં એક બીજું બે રૂમનું બેડરૂમનો ફ્લેટ ભાડે લઈને અમે ત્યાં રહેવા ગયા તો ત્યારે અમારી પાસે ગેસનું સિલિન્ડર બી નહોતું સ્ટવ ઉપર રસોઈ કરવાની કે કપડાં મૂકવાના તો ખૂણામાં પાથરીને મૂકવાના કારણ કે કમાટો બી નહોતા પણ ત્યાંથી અમે જીવન શરૂ કરેલું ભર્યું ભર્યું આગળ ચાલ્યું પછી તો પ્રગતિ બહુ ઝડપથી થતી ગઈ ઝડપથી થતી ગઈ એ એ ભાડાના ઘરમાં હું બે એક વર્ષ રહ્યો પછી બીજા ઘરમાં જ રહ્યો ત્યાંથી પછી આ આર્ચર હાઉસ બનાવ્યું ત્યાંથી બીજા ઘરમાં ગયો અને આ પાંચમા ઘરમાં અહીંયા આવીને ઘરની ચિંતા આપણા ઉપર ન રહી ના રહી પછી મને પછી તો મારે સુરતના ઘરની જવાબદારી રહી જ નહીં ને કારણ કે એમાં કશું હતું નહીં અને પેરેન્ટ્સને મળવા જતા પ્રસંગો એ દિવાળી ઉપર કેવી રીતે પણ બાકી મારું વહીવટ સંસાર ચાલે એટલું કમાઈ લે હા આર્થિક મુશ્કેલીઓ ઘણી આવી હોય ઘણી જગ્યાએ મુશ્કેલીઓ થઈ હોય ઘણી જગ્યા કમા હોય કે અમદાવાદની ગરમી હોવા છતાં બી અમે અમે અમારા સ્વતંત્ર ઘરમાં ભાડેમાં ગયા પછી બી કદાચ એકાદ વર્ષ પછી એ સમયે આવતું ચાર પાંચ હજાર રૂપિયાનું ફ્રીઝ ખરીદી શક્યા હતા ત્યાં સુધી તો પેલું બરફનો ડબ્બો આવે બોક્સ બરફ મૂકવાનો અને પાણીના બોટલો બાજુમાં મૂકવાના એનાથી અમારું જીવન ચાલતું હતું એવી તો ઘણી વાતો છે એ બધું સંભાળ સંભાળી દીધું ક્યાંય કોઈ કમ્પ્લેન નહીં કોઈ ફરિયાદ નહીં ઉલટા સાથ તેમ કે મને એવું ચોખ્ખું જ કે તારે ઘરની ચિંતા નહીં કરવાની તારે તારા ધંધામાં ધ્યાન રાખ બંને બાળકોને મોટા કર્યા ભણવાની જવાબદારી સ્કૂલોમાંથી બી કદાચ કોઈ બહુ મોટો પ્રસંગ હોય તો હું હાજરી આપું બાકી હું નાનું મોટું કોઈ કોઈ ટીચર કે પ્રિન્સિપાલને મળવા ગયો એવું મને યાદ નથી પણ પછી તો એવું થયું કે સ્કૂલના જ કામો હું કરતો હતો એટલે પ્રિન્સિપાલ મળવા માટે ઓફિસે આવતા હતા મને અને એવું પણ ખરું કે આપના જીવન વ્યવહારની સાથે આટલા બધા મહેમાનો આવ્યા કરે મહેમાનો બહુ કલાકારોનો મને પહેલેથી મને આવી જાતનો એક માહોલ ગમતો એટલે એ વખતે વાસુદેવ સ્માર્ટ જે સુરતમાં મારા જે મિત્રના કાકા થતા તે કલાકાર તે અમદાવાદ આવે તો મારા ઘરે ભલે રોકાવા ના આવે પણ જમવાતા હોય ક્યાં ત્યારે તો મારી પાસે રોકાવા માટેનો બી રૂમ નહોતો પછી પછી જ્યારે આર્ચર મેં બનાવ્યું પછી તો ઘણા બધા કલાકારો સાથેનો ગર્વો થઈ ગયો ઇવન આમે જગદીપ જગદીશ સ્માર્ટ કહ્યું એ જ મારે ત્યાં અઠવાડિયે અઠવાડિયે રહેવા આવતો જ્યોતિભાઈ સાથે બી કામ કરતા હતા તે પણ આવતા હતા આવા બધા કલાકારોનું સાથેનું એક થઈ ગયું કે આવે અને આજે પણ આજે જ સાંજે અમારે કે કેસ રાધાકૃષ્ણનો શો છે તો એનો અત્યારે અહીંના અમદાવાદના

ર એટલે મારી દીકરી રાધિકા અને ત એટલે તરુજા પત્ની આ ચાર જણાનું નામ એટલે અ અને તની વચ્ચે મ અને ર આવ્યા મેં પસબન્ડ નાઇની વચ્ચે મેં બાળકો અમૃત અમૃત એ મારા પિતાજીનું નામ અમૃતલાલ તરીકે લખતા સૌને એટલે મેં મારા ઘરની પ્લેટ બી એમણે જે સહી કરતા એના જ અક્ષરોને મોટા કરીને મેં કોતરીને બહાર મૂકવામાં આવી છે એટલે એના પરથી મેં અમૃત નામ કર્યું પણ અમૃતનો જન્મ એ રીતે થયો કે જ્યારે મેં વાત કરી ને કે આ બધા કલાકારો સાથેનો માહોલ હતો આવતો જેવી તમે વાત કહું કેટલા કલાકારો થાય કે મારે મારા ઘરની બહાર બાજુના ઘરમાં ભાઈને ત્યાં બી કોકને રાખવા પડે તો મને એમ થયું કે આ મારો આ બંગલો છે મારી પાસે એક બીજી આગળ એક ખેતી લાયક જગ્યા હતી જે મારા શોખ મને બગીચા એનો શોખ હતો એટલે મેં લીધી હતી જેને ફાર્મ હાઉસ તરીકે વાપરતા ત્યાં નાનકડું પાણીનું ખાબોચે જેવું બી બનાવ્યું હતું સ્વિમિંગ પૂલ જેવું કે જેમાં ઉનાળામાં મજા કરી શકાય તો ત્યાં હતું પછી મારી આર્ચર હાઉસ ઓફિસ હતી આ બધા માહોલો મારા મારા હતા જીવનમાં તો મને એમ થયું કે આ બધા જુદા જુદા છે અને હું ઓલમોસ્ટ પચાસની ઉંમરની આજુબાજુ આવ્યો હતો મને એમ થયું કે મારે બહુ કામ કર્યું આટલા વર્ષો મેં કર્યું છે બધું અને હવે કલાકારો સાથે કામ કરું છું કમર્શિયલ કામો બંધ કરી દીધા છે તો હું એવી જગ્યા ઊભું કરું કે જેમાં મારું ઘર પણ આવી જાય મારી ઓફિસ પણ આવી જાય મારું ફાર્મ હાઉસ બી આવી જાય મહેમાનો મને રહેવાની જગ્યા બી થોડી મોટી થઈ છે એટલે હું એ બધા વેચીને એક જગ્યા મોટી મળી શકે એવું પ્લાન કરવા માટે હું જગ્યા શોધતો હતો એ સમયે આ એરિયામાં કારણ કે નવો અમદાવાદનો ડેવલોપ થયેલો એરિયા હતો આ બે હજાર ત્રણ ચારની હું વાત કરું છું રાઇટ એટલે બહુ હું આ શોધતો હતો તો મને એ વખતે પછી આ જગ્યા મળી એટલે મેં નક્કી કર્યું નક્કી કર્યું હતું કે આમાંથી આ બધી વસ્તુઓ વેચી કાઢીશું અને થઈશું પણ સમયની સાથે જે ગ્રાફિકની ડિમાન્ડ ઊભી થઈ મને એક બે એવા મોટા કામો મળ્યા આ જગ્યાના પૈસા માટે મારે જગ્યા વેચવાની જરૂર ના પડી એમાંથી જ મારું કામ થઈ ગયું આ જેની જગ્યા હતી એ પણ બહુ કોપરેટિવ વ્યક્તિ નીકળ્યા એને મને કહું આપ ચિંતા મત કરો આપ ભલે એક સાલ બાદ પડશે તેના બરાબર લેકિન આપ જગ્યા લઈ લો પ્રદર્શન લઈ લો એટલે એ થઈ ગયું એટલે આ બધા કારણોથી ડેસ્ટિનીએ સાથો આપ્યા અને મારું આ થઈ ગયું એટલે મેં એમાં ડિઝાઇન કર્યું અને આ બધું જ્યારે થયું ત્યારે દીકરો પરદેશમાં ભણતો હતો દીકરી અમારી સાથે રહેતી હતી ઓકે એટલે મેં એ રીતે કે દીકરી બે ચાર વર્ષમાં પડણીને જશે સારો દીકરો અમેરિકા તો અમે બે જણા છીએ એ રીતે મેં ઘર નાનકડું ઘર બનાવ્યું ને એનું પ્લાનિંગ કરીને અમે કર્યું ને અમે ત્યાં રહેવા પણ આવ્યા બે હજાર સાતમાં પણ આ દરમિયાનમાં જ આખું એક ડેવલપમેન્ટ થયું દીકરા સાથેની વાતો થઈ એમાં કંઈક નક્કી થયું કે દીકરો બી પાછો આવશે બીજું બન્યું શું કે આ ઘર બનાવવા પાછળનો બીજો બી પર્પઝ એવો હતો કે જે મેં વાત કરી કે મારું

ચિત્રને એમને ગજગામીની વખતે એક કરોડ રૂપિયાની જરૂર હતી અને મેં તાત્કાલિક એક કરોડ રૂપિયાના ચિત્ર એમને વેચી આપ્યા તો એના પેતે મેં કહ્યું મને આમાં કોઈ કમિશન ના જોઈએ ભલે ગેલેરી છે તો તો પણ તો મને કહે નહીં કોઈ વાત નહીં પછી એકવાર ચિત્ર લઈને આવ્યા મને કે ચિત્ર આપકે કે મોટું ચિત્ર હતું કે આપ આપ રાખો એટલે એ જે હતું એમ એ વખતે એમને બી જિંદગીમાં પહેલી વખત એક કરોડ રૂપિયાનો ચેક હાથમાં પકડ્યો હતો ત્યારે મેં એમને ગજગામીની અટક્યું હતું અને પૈસાની તાત્કાલિક જરૂર હતી અને જો થોડાક દિવસમાં ના થાય તો પછી સેટ બધા ખાલી કરવા પડે એકવાર સેટ છૂટી જાય પછી ખર્ચો દોડો થઈ જાય એટલે એ મેં કરેલું આવા બધા કામો થયા હતા એટલે હુસેન સાહેબ સાથે બી એક લાકડીના સંબંધો હતા તો મેં ના લીધા પૈસા તો એક ચિત્ર લઈને આવ્યા અને એ આપ્યું આવા ચિત્રો બધા મારી પાસે ભૂંગળામાં હતા મેં વિચાર અને કિંમતો કૂદકે ને પુસ્કે વધતી હતી હજારોમાંથી લાખો ને લાખોમાંથી કરોડોની વાતો હું પેપરોમાં અને વક્તરના કેટલોગોમાં જોતો હતો તો મને વિચાર આવ્યો કે આ મેં કંઈક ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી નથી તમારે માણવા માટેના છે અને જો હું આ ચિત્ર માણી જ ના શકું તો મારો પર્પઝ શું હતો એટલે પછી મેં આ ઘર ડિઝાઇન કર્યું કે જેમાં ભલે મારા રહેવાની સ્પેસ નાની છે પણ કોમન સ્પેસો મોટી મોટી રાખી છે મોટા મોટા પેસેજો રાખ્યા છે કે જેમાં અઢાર ફૂટના બે તો હુસેનના ચિત્રો લટકાવ્યા છે વીસ ફૂટનો એક જૈન પટ લટકાવ્યો છે અને બીજા અનેક ચિત્રો બધા કલાકારોને જે સુબ્રમણ્યમ હોય કે ભૂપેન કક્કર હોય કે અમિત અંબાલાલ હોય કે મંજીત બાવા હોય બધાના ચિત્રો લગાવ્યા છે તો એ બધા સાથે રહેવા માટે જ મેં આ ઘર બનાવ્યું કારણ કે મારી યાદો સાથે છે કેટલા ચિત્ર એવા છે જે અહીંયા મારી સામે થયા છે અને હું એને માણી રહ્યો છું પછી તો દીકરો પણ આવ્યો દીકરો પણ જોડાયો દીકરી પણ પરણીને સાસરે ગઈ ને અત્યારે દીકરાને ત્યાં પણ દીકરો છે અને અમે આ માહોલમાં અત્યારે દીકરાએ પાછું અહીંયા આવી જવાનું પસંદ કર્યું દીકરાએ પસંદ એટલા માટે કર્યું એ એક વાત એવી થઈ કે અમે લોકો સ્પેનમાં કારણ કે એ વાત નવતર છે નવતર એટલા માટે છે કે એ તો કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી હતો એમાં ત્યાં કામ બી કરતો ત્યાં એનું ઘર હતું એની પાસે ગાડી હતી અમે એ ઘરમાં બી જઈને બે મહિના રહી આવ્યા છે ત્યારે પણ આ બધું અમે કર્યું માણ્યું છે પણ અમે દર વર્ષે એવું નક્કી હતું કે છોકરાઓ સાથે એકાદ વખત ક્યાંક દેશ પ્રદેશ ભારતમાં સાથે ફરવા જવું પ્રવાસના પણ શોખીન છે પ્રવાસમાં સાથે જવું છે અમને બાળકો સાથે જવું તો લગ્ન પછી બી અમે આવું નક્કી કર્યું હતું એટલે એ લોકો અમેરિકાથી આવ્યા અમે અહીંથી ગયા અમે સ્પેનમાં મળ્યા અને અમે સ્પેન ફરતા હતા હવે સ્પેન એટલે મ્યુઝિયમોનો દેશ પિકાસ ઓડા મીરો તમે જેટલું જુઓ એટલું છું એટલે હું બધા મ્યુઝિયમોમાં જાઉં કોઈ મ્યુઝિયમમાં મને એમ થાય તો હું બીજી વખત બી હું એમ કહું કે હું કાલે જોઈશ હવે સામાન્ય રીતે પત્ની કે આ લોકો બધા એમ કે ના અમે શોપિંગમાં જઈશું કે અમે અહીંયા જઈશું એ લોકો બીજે દિવસે ના કારણ કે એક દિવસ મ્યુઝિયમ જોવાય છે મારું મન ક્યાંક અટકી ગયું હોય તો દીકરો કે હું તમારી સાથે આવીશ આવું બે ત્રણ વખત બન્યું તો મેં એને પૂછ્યું કે તને કેવામાં રસ પડે છે આટલો બધો તો મને કે મારી સાથે વાતો થાય તનુજ આ બહુ વાતો કરે એનો લગભગ એવું બનતું હતું અને એ વખતે પેલું સ્ક્રીન ઉપર જોઈને વાતો થાય ને આ બધા દિવસો આવી ગયેલા હતા પેલું શું કે સ્ક ને એવું બધું કંઈક જતા એવું બધું કંઈક આવી ગયું હતું એટલે કંઈક વાતો થાય થોડીક વિઝ્યુઅલ સાથે વાતો થાય તો કંઈક હમણાં હુસૈન આવ્યા હતા નામ થયું ને પપ્પા અહીંયા ગયા છે નામ થયું ને તો એ પછી ઓનલાઈન થોડું જોઈ તપાસ કરે વાંચે તો એને રસ પડવા માંડ્યો હતો એટલે આવી વાત થઈ તો મેં તને આટલો રસ છે તો તું આ બધું છે હું તો હવે વિચારું છું કે પાંચ સાત વર્ષ કરીને પછી આ બધું વાઇન્ડઅપ કરી દે બધું છે એની સાથે કરીશ અને મને મારે જે ખેતીને લગતો ગાર્ડનને લગતો રસ છે એમાં કરી મને આવા બધા ભાવ સાથે બી નથી કરવું એમ તો કે કે તું આવો તો મને એને થોડા વિચારો હજુ કર્યા હું આમ કરું આમ કરું એવો ને એવો વિચાર પણ આવ્યો કે જે કંપની સાથે કામ કર્યું એ કંપની એની બ્રાન્ચ કરવા અહીંયા થયા થઈ કે તને બ્રાન્ચ કરી અમદાવાદમાં તું એ સંભાળજે મેં કહ્યું તું અહીંયા આવવાનો હોય તો મારા માટે આના માટે આર્ચર માટે પછી નહીં પછી એ લોકોએ જ એક દિવસ નક્કી કર્યું કે પહેલાં તો કંઈ બાળકની બી વાત આવી પછી મેં કીધું એવું બધું વિચારશો તો સમય નીકળશે તમારા મનમાં છે તો આવી જાઓ અને એ લોકો એમ જ કીધું કે બસ આ સપ્ટેમ્બરમાં વાતો કરી ને અમે ઓક્ટોબરની આ તારીખે અમે ટિકિટ બુક કરાવી છે ઘર વેચવા માટે મૂકી દીધું છે ગાડી વેચવા આપી દઈએ બધા સામાનો બધા આપણે ત્યાં તો કૂકરથી માંડીએ આવું બધું બહુ બધું હોય કારણ કે દસ વર્ષ રહ્યો હતો એટલે તે બધું બીજા એના મિત્રોને ત્યાં જે તે તેને આપીને લોકો પોતાની જરૂરી પાંચ સાત બેગો લઈને બે જણા આવી ગયા અને કદાચ બે ત્રણ વર્ષમાં મેં ધીમે ધીમે એને બધો આખો મારો વહીવટ સોંપી દીધો સંભાળ લીધો છેલ્લા પાંચ વર્ષથી તો હું લગભગ ગેલેરીના કમર્શિયલ કામોમાં કોઈ દખલ નથી આપતો મને ખબર પણ નથી અત્યારે મારી ગેરે એ જ સંભાળે છે હું મારા સંગ્રહ સાથે છું દર વર્ષે એમાંથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને બીજા ગેલે કલાકારો આવે છે એમની સાથે રહીને મજા કરું છું પણ અનિલભાઈ આપને ઘણી બધી વિશિષ્ટતાઓ મળી પણ આજે છેલ્લી વાત થઈ કે દસ વર્ષ સુધી અમેરિકા રહીને દીકરો પાછો આવ્યો એ એમ ટોચની વિશેષતા ગણાય બહુ આજની જનરેશન ને અહીંથી બહાર જવા મારા એ તમારા કિસ્સામાં જોઈ જે જે મને ભારત એને માટે ક્યારે અમદાવાદના ટ્રાફિકની વાત હોય કે પોલ્યુશન ની વાત હોય કેવી ક્યારે એને આવીને એવી કમ્પ્લેન નથી કરી કે અહીંયા આવું છે ને અહીંયા તો આવું છે ને આવું છે એને સહજ રીતે સ્વીકાર લીધું ઈવન મને નવાય ત્યારે લાગે કે જ્યારે એના પરદેશી મિત્ર આટલા વર્ષ એટલે ઘણા મિત્રો થયા ઘણા કોઈ અહીંયાની કોઈ કંપનીઓમાં કન્સલ્ટન્ટ હોય આના માટે આવ્યા તો અમદાવાદ આવે ને અહીંયા બે દિવસ હાથે એની સાથે જ્યારે વાત કરે ને તો એક પરદેશી અંગ્રેજ માણસ બોલે ને એક એક અમેરિકન બોલે એવા અંગ્રેજીમાં એ લોકો સાથે વાત કરે મને સાંભળવામાં સમજ નથી પડતી એવા પ્રોનાઉન્સીએશન વાત કરે છે અને મારી સાથે વાત કરે તો કોઈ કહી બી ના શકે કે આ માણસ આ ભાષામાં આ લોકો સાથે વાત કરે છે એટલા બેના પ્રોનાઉન્સીશન બેલેન્સ સાથે અમારી સાથે જીવે છે એટલે ક્યારે અમને એવું લાગ્યું નથી પણ એના મિત્રો આવે વાતો થાય ત્યારે બધા કહે કે ઇવન એ જે જેની સાથે કામ કરતો હતો એને બી એવી આશા હતી કે આ બે ચાર વર્ષે પાછો આવશે કારણ કે લગભગ ગયેલા સેટ નહીં થતા એટલે પાછા એટલે આવશે તો એ बे पांच वर्ष पीछे एक बार मड़ो आयो तो तेरे पहला आयो पीछे छे तथा बोलो मन अंकल मैं मन में कुछ बुरी मुराद लेके आया पंजाबी हो तो अल्टीमेटली अल्टिमेटली मैने के भूल में बुरी मुराद लेके आया था कि मैं मनन को जरा समझाऊंगा तो वो आज आई क्योंकि बहुत बहुत संभालता था लेकिन यहाँ आने के बाद मुझे लगता है मैं भी छोड़ के यहाँ आ जाऊँ <laughs> <laughs> अनिल भाई आटो तो, आम जो संवाद आपको चालियो निजी बातों जेम चित्रों सर्जको એમ આપના જીવનનું સર્જન પણ કેવી રીતે થયું છે એની યાત્રા આપણે કરી કેટલાક એવા પણ અમે દૃશ્યો લેવા માગીએ છીએ કે જેથી કરીને અમારા જે બધા દર્શક મિત્રો છે એને ખ્યાલ આવે જે આપની સાથે જ ચર્ચા કરતાં કરતાં લઈએ બધા હવે આપણે જેમ વાત થઈ કે મેં અમૃત અમારું ઘર મારી યાદો સાથે જીવવા માટે કલાકારોનું આવવા માટે કલાકારોને સાથે જીવવા માટે મારી યાદો સાથે તો એના ભાગ તરીકે સૌથી પહેલાં તો હું આ જે કબાટ છે મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો ને સત્તાણુંમાં હું ન્યૂયોર્ક ગયો હતો અને મેં અતુલ દોડિયાનો એક શો જોયો હતો બ્રોકન બ્રાન્ચિસ તેણે ગાંધીજીના પોરબંદરના ઘરમાં મૂકેલા કબાટને લઈને એણે એક શો કર્યો હતો કે જેમાં એક સમયની બધી યાદોને એણે મૂકી હતી અને એ વિચાર મારા મનમાં હતો એટલે જ્યારે મેં આ ઘરનું જગ્યા રાખી હતી તો મને વિચાર આવ્યો એટલે હું મારા સુરતના ઘરે ગયો જે ઘરમાં મારો જન્મ થયો હતો એ જે કબાટ હું ત્યાંથી લઈ આવ્યો મારી યાદ તરીકે અને એ કબાટ એટલું ના એવું નહીં પણ કબાટની સાથે સાથે મારા ઘરમાં એ વખતે આવેલો પહેલો રેડિયો કે જે અહીંયા ઘડી ફિલિપ્સનો રેડિયો છે ને એ વખતે છે આજે પણ એની એ જ કન્ડિશનમાં એ જ બેન્ડ સાથે વાગી રહ્યો છે પણ હું એ પણ લઈ આવ્યો કે જેનાથી રેડિયાની જે રેડિયો લાવ્યો કે ઘણી બધી વસ્તુ જીવનમાં એવી છે કે જે સહજ બની છે હું પાંચમા ધોરણમાં સ્કૂલમાંથી સ્ટડી ટૂરમાં અમને વીરપુર લઈ ગયા હતા તો વીરપુરમાં ત્યાંના બજારમાં મળતા રમકડા અને મેં જેમ વાત અગાઉ કરી એમ કે મારા ઘરને સુરતના ઘરને સંગાડવાની જવાબદારી મારી હતી તો આના શોકેસ માટે હું ત્યાંથી આ રાધાકૃષ્ણ અને આ પક્ષી ત્યાંથી લાવ્યો હતો અને એક સોકેટમાં રાખ્યા હતા તો હવે સુરતનું ઘર તો ઘણા વર્ષોથી ખાલી છે તો હું આ બધા લઈ આવ્યો હતો ઇવન મારી પાંચેક વર્ષની ઉંમરે મારી બાબરી જ્યારે કરવામાં આવી તો એ વખતે મારો જિંદગીમાં પહેલો ફોટો મને મારા મા કહેતા હતા કે તારા વાળ કપાઈ ગયા ત્યારે તું બહુ રડ્યો હતો મારી બાલ કપી ગઈ બાલ કપી ગઈ તો અમે તને આ ફોટો લાવીને બતાવતા કે તારા વાળ તો છે

ફાઇન આર્ટની ખબર પડી અને પછી મેં તપાસ કરી અને મને એક ચિત્ર આ પુસ્તક મળ્યું તો એ વખતે કંઈક સાત આઠ રૂપિયાની કિંમતે મંગાવેલું આ પુસ્તક છે તે આજે પણ મેં મારી ભલે આટલી મોટી લાઇબ્રેરી છે પણ એક પુસ્તક મેં સાચવી રાખ્યું છે આત્મકથરનાક અને ભાગ વન જ તરીકે પબ્લિશ થયેલું સેકન્ડ ભાગ રવિભાઈ ક્યારેય પબ્લિશ નહીં કરી શક્યા સેકન્ડ ભાગ કુમાર હપ્તા તરીકે આવ્યો પણ પબ્લિશ થતો થયો પછી હું અમદાવાદ આવ્યો આ બધા કલાના એમાં જોડાયો એ વખતે કલા રવિ ટ્રસ્ટ નો પણ ટ્રસ્ટી બન્યો અને એ ટ્રસ્ટીના ભાગ ભાગરૂપે એ બંને ભાગ ભેગા કરીને મેં પુસ્તક પ્રગટ કર્યું એ ઓગણીસો સુધી પ્રગટ નહીં પણ આ મેં ખરીદેલું જિંદગીનું પહેલું પુસ્તક એની યાદ તરીકે મેં આમાં રાખ્યું છે એટલે આવી બધી યાદો સાથે ઇવન મને યાદ છે કે જ્યારે સ્કૂલની ટુરમાં જતા હતા આ એક આખવાનો કેમેરો પછી તો યાશિકા ને રોલીકોડ ને રોલી ફ્લેક્સ ને ઘણા કેમેરા જીવનમાં આવ્યા પણ આ પહેલો કેમેરો જે કેમેરાથી મેં મારા ફોટાઓ પાડ્યા હતા ટૂરના અને લઈને આવ્યો તો એ મારા ભાઈનો કેમેરો હતો અને મને એ ટૂરમાં વાપરવા માટે આપ્યો હતો તો આ પણ મારી યાદ તરીકે મારી સાથે જોડાયેલો છે આવી બધી યાદોને મેં આની સાથે રાખ્યું છે જીવનમાં કે જે એક આર્ટિસ્ટુચ કામ કરે છે એ એ ક્યાંનો જે કબાટ છે એ જ કબાટ છે એ જ સમયનો એ જ ફોલિશ છે મેં અને કશું ખાલી બસ જસ્ટ થોડું ફિનિશ કરવા માટે મેં ખાલી તો હાથ કર્યો છે કલર થી માંડી કશું જ અને બદલ્યું હા એટલા માટે મને છે તો મેં એ વસ્તુ આખી રાખી છે અને મારી યાદો સાથે આને જીવું છું ઓકે એટલે એવું પણ બને કે આ યાદ સામે જોઈને ફરી એકવાર બાળપણ પણ યાદ આવે છે બાળપણ ને જીવતું રાખે છે આ યાદો આ રેડિયો તો કદાચ શરૂઆતમાં આવ્યો ત્યારે મને હાથ લગાવવાની બી પરમિશન નહોતી બાળક તરીકે કારણ કે મોટાભાઈ હતા એ અને પિતાજી એ બે જણા અને ઓપરેટ કરતા હતા બીજા કોઈ હાથ નહીં લગાવવાનો એમ અને એ એ વખતની આ વાત છે તો આ બધા દિવસો આ બધી યાદો આ બધું આપે છે અમને અદભુત અનિલભાઈ આપે જે કહ્યું કે બહુ મોટા પોસ્ટર્સ પણ ગ્રાફિક્સ મૂકેલા છે એમાંનું આ એક છે ના આ ચિત્રનું ગ્રાફિક્સ નથી થયેલું આના કર્યું નથી આ ચિત્ર ખાસ હસન સાહેબે બે હજારના વર્ષમાં કર્યું હતું અને એમાં આ ચિત્રમાં પોસ્ટર વધારે ત્રણ પાલક માતાઓની વાત કરી છે

એટલે સૌથી પહેલા જ હુસેન પોતાની માની વાત કરે છે કારણ કે હુસેન એક વર્ષના હતા અને એના માં ગુજરી ગયેલા એના પિતા જે બીજી શાદી કરી અને બીજી માની પાસે એ મોટા થયેલા જે મા ગુજરી ગઈ એની પાસે એની અમાનતમાં એક ગઠરી હતી ગઠરી છે ગઠરી અમને મૂકી છે કારણ કે કોઈની પાસે કબાડ હોય કોઈ બધા રૂમ હોય કોઈ બધા બંગલો હોય એની પાસે ફક્ત એક ગઠરી હતી અને એમાં થોડા કાગળો અને થોડા કાપડ કાપડના ટુકડા એ સિવાયનો હતો એટલે ગઠરી

એના જીવનમાં નવું જીવન આપે છે તો એના માટે બાળકના હાથમાં ફૂલનો છોડ આપ્યો અચ્છા અને કુંડામાંથી નવો પ્લાન્ટ ઉગ્યો છે એટલે કે નવું જીવન વાહ બાળકનું નવું જીવન બતાવવા માટે એને યશોદા વચ્ચે બધ ટેરેસાને મૂક્યા છે એટલે ચિત્રનું ટાઇટલ આપ્યું મધ મધર અને મધર ઓહો ક્યાંક કેટલી મોટી કલ્પના છે કમ્પોઝિશન કરવા માટે વાપરાય છે અને કલરનું બેલેન્સ કરવા માટે અહીંયા આગળ ક્યાંક

આખું એ જ એના મોટું એક્ઝામ્પલ છે કે તમે ગજગામીની સ્ટોરી પહેતાવાળા જાઓ તો તમને ગમે જ નહીં કારણ કે એટલા બધા પાંચ હજાર વર્ષના પીરિયડની વાત સાથે કરે છે એક જ ફલક ઉપર એક જ ત્રણ કલાકમાં કરે છે એ લોકો એપ્રોચ નથી કરી શકતા પણ એક એક ફ્રેમ એની એક એક ચિત્ર બરાબર છે વાહ ક્યાં વાત છે આ ચિત્ર ઓગણીસો પંચાણુંમાં હુસેન દિલીપ કુમારને મુંબઈમાં કોઈ સ્ટુડિયોમાં મળીને આવ્યા હતા એ વખતે એ આ કા દરિયા હૈ આ નામનું એક ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું આમ તો એ ફિલ્મ એના પણ દસ વર્ષ પહેલાં શરૂ થઈ હતી પણ કોઈ કારણથી ફિલ્મ ડબ્બામાં ગઈ હતી એટલે અધૂરું હતું તો એના માટે એમણે મળીને આવ્યા અને પછી દિલીપકુમારે વાત કરી એટલે આવ્યા પછી અહીંયા એમણે ભારતે આવીને આ ચિત્ર કરેલું તો મને બરાબર યાદ છે કે એમના મનમાં જે વાત હતી એ રીતે કર્યું અને સામાન્ય રીતે હુસૈનના તમે જો પોર્ટ્રેટ ચિત્ર જોયા હશે તેમાં બે ત્રણ મોડાઓ હોય જવાહરલાલ નહેરુનો કર્યો છે તો એક મોટું મોડું નાનું મોડું ઇન્દિરા ગાંધીનો છે તો એમાં પણ એવી જાતના કમ્પોઝિઝન છે ઇવન જે જેટલી બી પોટ્રેટો કર્યા છે તો સામાન્ય રીતે કમ્પોઝ કરે દિલીપકુમારને બોડી એક કર્યું પણ ત્રણ જુદા જુદા મોડા અને એમાં પછી એમની ટિપિકલ એક્શન સાથે એમણે આ કામ કર્યું હતું મને બરાબર યાદ છે કે પંચાણું નો સમય અને મારે મળ્યા ને કદાચ વર્ષ બી નહોતું થયું અચ્છા અને એક દિવસ આવ્યા અને કેનવાસ એ વખતે જે કંઈ બી હતું અમદાવાદમાં જ મળ્યું એના પર તરત જ મળીને એમણે કહ્યું એટલે ત્રણ ચહેરા અને ત્રણ એની સ્ટાઈલ પાછી અને ચિત્રના કોઈ રોલ સાથે હમણાં આ દાંડો અને ગાંધી જેવું કંઈક આપ્યું છે પણ અનફોર્ચ્યુનેટલી એ ચિત્ર પછી ફરી પાછું ફિલ્મ ડબ્બામાં જ ગઈ અને ક્યારે રિલીઝ ના થઈ એટલે મને એની સ્ટોરી ખબર ના પડી અચ્છા એક આપતા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ એ બહુ જાણીતી ગઝલ છે બરાબર છે એના ઉપરથી આ ચિત્ર થયું

ચોરાણુંમાં અને પંચાણુંમાં જ એમની સાથે એક ફિલ્મ જોવા ગયેલા અમિતાભ બચ્ચન અને ફિલ્મ જોઈને પાછા આવતા હતા અમે એક હોટલમાં કોફી પીવા માટે રોકાયા તે હોટલની કોફી મેટ જે આવે ટેબલ મેટ એની પાછળ જ ત્યાં બેસા બેસા કરેલું ડ્રોઈંગ છે અનિલ તનુજા તમને આપ્યું અને જરાસા ઝૂમ લૂમ જરાસા ઘૂમ લે હાથમાં વાઇનની બોટલ અને પોતે સ્ટેજ પેલા ડાન્સ કરતા એવું કર્યું છે એ પોતે ક્યારેય નસો નહોતા કરતા ક્યારેય પિતા નહોતા પણ આવી જાતનું એક એમણે ચિત્ર કરીને આપ્યું હતું ત્યાંથી શરૂ કરીને જુદા જુદા સમયે જે કંઈ બી વસ્તુ બની મેં જ્યારે સત્તાણુંમાં ગેલેરી શરૂ કરી અને પહેલું એક્ઝિબિશન કર્યું તો એ વખતે બ્લેસિંગ્સ આપવા માટે કે ભાઈ તમે જે લાઇન વિચારો છો કે તમે જે શેડ વિચારો છો એને જીવનમાં કરો અને એ જ તમને પ્રોત્સાહિત એવા સરસ બધાના બ્લેસિંગ સાથે એમણે લખાણ આપ્યું હતું આવો જ એક શો વિક્ટોરિયન અલ્બર્ટમાં થયો હતો તો એના માટેના ગ્રાફિક કેટલોગ આ બધું મેં રાતોરાત કામ કર્યું હતું તો એટલા બધા ખુશ થયા હતા કે એ શો પછી એમણે મને લખી નાખ્યું હતું કે ઇન એપ્રિસિએશન ઓફ ઓરિજિનલ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ગ્રોથ ઓફ ઇન્ડિયન ગ્રાફિક પ્રિન્ટ મેકિંગ કારણ કે એમને મારા પ્રિન્ટમેકિંગના કરવાથી બહુ જ સંતોષ હતો અને આનંદ હતો એમને પોતાની ઈચ્છા બહુ જ હતી કે કરવી એમણે વર્ષો પહેલાં કદાચ સાહીઠના દાયકામાં શિલાલેખ કરીને એક પ્રયત્ન કર્યો હતો કે જેમાં હુસૈન તૈયબ મહેતા રામકુમાર અને ટુંડે ચાર જણા મળીને કોઈ દિલ્હીના પ્રેસમાં જઈને ગ્રાફિક કર્યા હતા અને પચીસ રૂપિયાના ભાવે વેચવા માટે મૂક્યા હતા પણ વેચી નહોતા શખાયા એમની બહુ જ ઈચ્છા હતી એટલે મારી પાસે આ સ્ટુડિયો કરાવ્યો ત્યારે હાથ ધરી આ એ બી એમની યાદો આપવા માટે છે એ જ રીતે એમનું ગુજરાતીમાં બાયોગ્રાફી જે એમણે પોતે ઉર્દુમાં લખી હતી એના ઉપરથી હિન્દીમાં થઈ એના ઉપરથી અંગ્રેજીમાં થઈ બંગાળીમાં પણ થઈ પણ ગુજરાતીમાં મેં કર્યું હતું અને એનો ટાઈટલ એમણે આપ્યો હતો દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો એનું ખાસ કારણ કે એક તો પોતાના દાદાને બહુ જ પ્રિય હતા અને હુસૈન જિંદગીભર ઘોડાઓ કરાયા છે અને ઘોડા કાઢીને એનાથી જીવન ચાલતું રહે એટલે કર્યું આ ઇવેન્ટ હુસેનનું ભ્રશ છે તમે એમના તરીકે હુસેનને જોવો અને હાથમાં બ્રશ ના પડે એમ કહીએ હુસેનને ક્યારેય લાકડીની જરૂર નથી પડી પણ જરૂર પડે તો ટેકા તરીકે બ્રશ વાપરી શકાય એવું હતું પણ આ જ બ્રશથી એ ચિત્ર પણ કરતા અને એ જ બ્રશથી હવામાં ફેરવતા પણ ખરા તો આ એમની યાદો માટેનો એક બ્રશ છે એ પણ મેં રાખ્યું છે એમણે મારા જીવનમાં બે ત્રણ વખત પોર્ટ્રેટો કર્યા એમાંનું એ જ વખતનો ખાસ તો યંગ એટલે સત્તાણુંના ના વર્ષમાં કરેલો મારો આ પોર્ટ્રેટ છે હા વિવિધ પહેલાં ઉર્દુમાં લખેલું છે હા જે મેં વાત કરી કે એમની બાયોગ્રાફી જુદી જુદી ભાષામાં થઈ ઉર્દુમાં એમણે નાની નાની કાપલીઓ લખી હતી પણ ક્યારેય પબ્લિશ નહોતી થઈ અને એમનું ઉર્દુ સરસ હતું મને ગમતું હતું એટલે મેં એવું એમને ઇન્સિસ્ટ કર્યું કે બાબા આપની બાયોગ્રાફી ઉર્દુ મેં અમલો કરતા હે આપ લખીએ ઓર વો કેલિગ્રાફી કે ફોર્મ મેં પબ્લિશ કરીએ એક દોઢ વર્ષ સુધી એમની પાછળ રહ્યો જુદા જુદી વાતો થઈ પણ એ કરી ના શક્યા અને એક કાગળ લખે બી એ લઈને જાય બીજી વખત એક જાય ને બીજું લખે એટલે છેલ્લે પછી મેં એવું નક્કી કર્યું કે એ જે કમ્પોઝ છે જેની પાકિસ્તાનમાં કમ્પોઝ થઈ હતી એના ઉપરથી મારે અહીંયા કમ્પોઝ કરાવી એટલે મેં એક ઉર્દુના કેલિગ્રાફરની સાથે રહીને એવા ફોન્ટથી મેં આખી બુક પબ્લિશ કરી અને તૈયાર કરી જ્યારે એ બુક તૈયાર થઈ ગઈ ત્યારે હું એમની પાસે મારે એવી ઈચ્છા હતી કે બહુ નાની અઢીસો કોપી જ કરી હતી કારણ કે મારે ફક્ત ફેમિલી ફ્રેન્ડ સુધી જ આપતી હતી મારે એનામાંથી બિઝનેસ નહોતો કરવો વેચવી નહોતી એટલે ગિફ્ટ માટે વાપરવી હતી તો હું એ બુકની કોપીઓ લઈને ત્યાં ગયો એમની પાસે ને એમને એવું કહ્યું કે તમે મને આમાં સહી કરી આપો એટલે હું બાઇન્ડિંગ પહેલાં અંદર મૂકી શકું એટલે ત્યારે એ વખતે એમના મનમાં વિચાર આવ્યો કે નહીં યુસમે તો મેં ઓર એક ચેપ્ટર એડ કરનાર ચાહતા હું હિન્દુસ્તાન છે અરબસ્તાન કારણ કે છેલ્લા સાત વર્ષથી હુસૈન અરબસ્તાનમાં રહેતા હતા તો મારે એક ચેપ્ટર એડ કરતા તું કોઈ બાયોગ્રાફી નથી આવ્યું એ ચેપ્ટર મારામાં એડ કરવું છે અને હું પોતે જ ઉર્દુમાં લખી નાખું તેમણે મને ઉર્દુમાં લખીને આપ્યું એ ચેપ્ટર બી મેં એડ કર્યું અને ઉપરાંત એમણે આ લખીને આપ્યું કે મકબૂલ હુસૈનની કી કહાની અપની જબાની જે મેં બુકનું ટાઇટલ તરીકે વાપર્યું અને એમણે મને એપ્રિસિએશન કરવા માટે એની ઉપર જ કે ભાઈ મને અનિલ રેલિયા આ ગિફ્ટ મારી નાઇન્ટી ફિફ્થ બર્થ કારણ કે જ્યારે આ બુક થઈ ત્યારે નાઇન્ટી ફિફ્થ વર્ષના હતા અને આ બુક થઈ એના પછી નવ મહિનામાં જ હુસેનનું લંડનમાં દેહાંત થઈ ગયું એટલે એમનો મારા મારા પ્રત્યે લખેલો આ છેલ્લો કાગળ છે આ એક હિસ્ટોરિકલ લેટર છે એવું લાગે છે હા એ એમણે લંડનથી લખ્યો હતો જ્યારે અમદાવાદની ગુફા બની તી અને પછી શરૂઆતમાં થોડાક અમુક ફાઇનાન્સિયલ ઇશ્યુઝને કારણે થોડો દખવા પડ્યો હતો અને એટલા નારાજ થઈ ગયા છે કે ગુફા બંધ કરી દઈએ થોડી લાખ એવા બધા વિચારો પર આવી ગયા હતા

અચ્છા મેં ગુફાની જવાબદારી સ્વીકારી હું ગયો સમજ્યો ટિકિટ હતી એન્ટ્રી ફી પંદર રૂપિયા પચીસ રૂપિયા બધું કહું જે દેશમાં લોકો જોવા જ નથી આવતા ટિકિટ કોણ કરશે એની બેલેન્સ શીટ જોઈ તો ટિકિટ ચેકરને આપવાના પગારથી ઓછું તો કલેક્શન ટિકિટમાં આવતું હતું તો એનો મતલબ શું હતો એટલે મેં ટિકિટ એબોલિશ કરી થોડું પ્લાનિંગ કર્યું ગુફાની સારા સારા શોઝ મનજીત બાવા ભૂપેન ખક્ખર જોગેન ચૌધરી રામકુમાર આ બધા કલાકારોના શોઝ લાવવા માંડ્યા પહેલાં ફક્ત હુસૈનના અને અમુક અમદાવાદના લોકલ શો થતા તેના બદલે બહારથી લાવ્યા કલાકારોને એ બધા કલાકારોનું હોસ્ટિંગ હું કરું મારે ત્યાં આવે રહે અને ત્યાં શો કરું અને એવી રીતે કરું એ ઉપરાંત ત્યાં મેં એક સરસ મજાનું કાફે ચાલુ કર્યું જેનાથી પણ અમારી આવક થઈ ગેલેરીઓથી આવક થઈ અને ધીમે 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 ગુફા આખી સેલ્ફ સપેન્ડ થઈ ગઈ એટલે જ્યારે બે હજાર પાંચમાં એ દેશ છોડીને ગયા તો એને જોયું કે ગુફા તો અત્યારે એકદમ ટોપ અને અમદાવાદનું એક જોવાલાયક સ્થળ અને સૌથી મોસ્ટ એક્ટિવ ગેલેરી છે અને ગુફા છે એટલે એમણે અમદાવાદ એજ્યુકેશનના ટ્રસ્ટી શ્રણિકભાઈને કાગળ લખ્યો કે મારી એપ્સન્ટમાં પણ આ જ અનિલ રેલિયાએ ગુફા જીવતી રાખી છે તો મારા પછી પણ હું આ ગુફા એને સોંપીને જાઉં છું એના બધા જ લેવાની એને એકલાની સત્તા છે કોઈ એમાં દખલ કરવી નહીં લેટર લખીને આપીને ગયા હતા આ મારા માટે હિસ્ટોરિકલ લેટર છે આજે પચીસ વર્ષ ઉપર થઈ ગયા ગુફા ચલાવું છું અને મજાની વાત એ છે જ્યારે મેં લીધી ત્યારે દેવા સાથે ગુફા લીધી હતી આજે પચાસ લાખથી વધારે તો મેં ઓલરેડી અત્યારે એમાં કોર્પસ ઊભું કરીને મૂક્યું છે મારી એબસન્સમાં બી કોઈ આ ગુફા ચલાવે એવી ભાવના સાથે એટલે હુસેન સાહેબનો હાથમાં બહુ રાજી થાય એમાં રાજી ભારતીય ઇન્ડિયન મોડર્ન કન્ટેમ્પરરી આર્ટના તેર આર્ટિસ્ટોના ચિત્રોની વાત છે જે ઓગણીસો ને નવ્વાણુંમાં માં જેમની સાથે હું દ્વારા ગયો હતો એક કલાકારોને જ્યારે હું ગેલેરીમાં શરૂ કરી ગેલેરીમાં પ્રદર્શનો થવા માંડ્યા તો મને પણ કલાકારો સાથે ગૌરવ મળવાનું મન થાય કલાકારો આવે રોકાય મજા આવે એટલે મેં એક એવો કેમ્પ અમિત અંબાલાલની મદદથી એક કેમ્પ કર્યો કે જે કલાકારો ઘણા કલાકારો એવો છે જે લોકોએ અમિતભાઈને ઓળખતા હતા એમના પુસ્તક પછી બધાની કલા નાગ દ્વારા જોવાની ઈચ્છા હતી અને મેં એ તક ઝડપી લીધી અને એક નાગ દ્વારા માટેનો એક કેમ્પ ગોઠ્યો કે જેમાં ભારતીય મોર્ડન આર્ટના કલાકારોને કન્ટેમ્પરરી આર્ટના કલાકારોને લઈને નાદ દ્વારા જવું અને નાદ દ્વારાના કલાકારોને એમને મળવા બોલાવવું અને એક જાતનું ઇન્ટરેક્શન થાય એવું એક અઠવાડિયામાં માટે રહેવું એટલે મેં આ એક કેમ્પનું આયોજન કર્યું અને બધાને લઈને ગયો ખાઈ પીને બધાને મળવા જવાનું મંદિરોમાં દર્શન કરવાના ત્યાંના અખાડાઓમાં ત્યાંના વીજ ચિત્રોમાં આ બધું જોવા જવાનું કલાકારોના ઘરે જવાનું કલાકારોની ચિત્રકારો કે ગલી કરીને હવેલી છે આખી નહીં હવેલી એરિયા છે એમાં એમના ઘરે એમના દાદાઓ પરદાદાઓના ચિત્રો પિછવાઈઓ ડ્રોઈંગ જોવાના આવી જાતનો કાર્યક્રમ ચાલતો હતો ને ચાલે આ દરમિયાન આ બધા કલાકારોને એમ થયું કે અનિલ આટલું બધું કર્યું છે અને એમાં કોઈ પણ જાતની આર્થિક કે કમર્શિયલ ભાવના નથી એક મિત્ર ભાવના ઘરો કલાકારોએ નક્કી કર્યું કે આપણે કઈ રીતે એને યાદ રહ્યું કરવું જોઈએ એટલે બધા કલાકારો ત્યાં ત્યાં જ નાદ જે પોતાના અનુભવો થયા એને ચિત્રમાં રજૂ કરીને એ ચિત્રો મને એમને આપ્યા તો અહીંયા આ મારા ઘરની દિવાલો પર એમાં આ તેર ચિત્રો લગાવ્યા છે જેમાં આ વાત છે ભૂપેન ખક્કરના ચિત્રની વાત કે નાદ દ્વારામાં તમે જાઓ તો દર્શન બારે મારે ઉજાણી દર્શનનો પડદો પાડીને બંધ કરી દે ખોલી દે તો તમે દર્શનની ભીડમાં હો તમે પૂરા દર્શન કરી બી ના શકો અને દર્શન બંધ થઈ જાય એટલે કમાડ બંધ થાય કમાડ ખુલે તો એને ધ્યાનમાં રહીને એમણે એવું કર્યું કે જેમાં સિનાજી તો દેખાતા જ નથી આખો માહોલ ખીચળો છે અને લાઇટના વાયરો જે આપણે જતા હોય છે એટલે કે પાવર આવે છે અને પાવર જાય છે બસ એને ક્યાંય પાવર દ્વારા શૈલીમાં ત્યાંના બેઠેલા માણસો એ પ્રમાણ કરીને એમણે આ ચિત્ર કર્યું છે એ જ રીતે ઉપરનું ચિત્ર જોગેન ચૌધરીનું છે જે અમે એક ચિત્રકારની હવેલીમાં ગયા હતા એકદમ પતલું સિંગલ રૂમનું હવેલી ચાર પાંચ માણું છું અમને ધાબે લઈ ગયો કારણ કે એની પાસે મોટી પીછવી હતી એ ધાબા ઉપર જ ખુલી શકે એવી હતી અમે જોવા ગયા હતા તો ત્યાંથી જયારે ઉપરથી નાથ દ્વારા જોયું ત્યાંથી ચારે બાજુ નાથ દ્વારાના મકાનો અને મંદિરોના ગુંબજો દેખાતા હતા એટલે જોગેન ચૌધરીએ પોતાના ચિત્રમાં પોતાને જ પાખો આવી છે અને ઉપરથી નાથ દ્વારાની ઉપર ઉડી રહ્યા છે એવી એમણે ફિલિંગ રજૂ કરી છે એ જ રીતે નાથ દ્વારા ચિત્રોમાં દીવાલ પર ચિત્રો કરવાનો એક છે અને એમાં એક દીવો હતો તો માધવી પારે કે આવા જ એક ચિત્રમાં ગાય અને એની આગળ મૂકેલો દીવો અને એ શૈલીમાં તમે પાછળ જેમ કે નાનબડાની ગલીઓમાં નીચે ઉપર બધી ડેરીઓ હોય છે એ ડેરી મૂકી જાય જ્યોતિભાઈ બંને એ જ રીતે કૃષ્ણ કૃષ્ણ શ્રીનાથજી કૃષ્ણનું જ સ્વરૂપ છે એટલે મારું તો મનરાવંત છે રૂડુ રે વૈખું રહે એ કવિતાને કરીને શ્રીનાથજીનો આખો એ કે જે પોતે પોતાનો હાથ ઊંચો કરીને કેરી દર ઉંચક એમણે આ ચિત્ર પૂરું કર્યું છે ગુલામ મોહમ્મદ શેખ સાહેબ શેખ સાહેબે આ ચિત્રમાં બુરાક બનાવ્યું છે બુરાક એક એવું પ્રતિક છે કે જે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મમાં ઉજાય છે આપણે ત્યાં જ હવેલીમાં કે જૈન મંદિરોમાં તમે નાનામનું ચાંદી નું બોરાક આગળ ભગવાન આગળ મૂક્યું હોય છે કે જેમાં એને કમ્પોઝિટ એનિમલ તરીકે જુદા જુદા પ્રાણીના જુદા જુદા અંગો ભેગા કરીને એક પ્રાણી બનાવવામાં આવે છે જેને ખોરાક કહે છે અને મુસ્લિમમાં પણ અવાજ ભુરાક ઉપર બેસીને અલ્લાહ સ્વર્ગમાં ગયા હતા અને લાઇટનિંગ સાથે પાછા આવ્યા હતા એટલે પાક વાળો ઘોડો અને જે ભુરાક એને કહે છે તે ભુરાક બનાવ્યું હતું એટલે આ બંને કોમન છે અને તાર દ્વારાના ભીજ ચિત્રોમાં જે બસો અઢીસો વર્ષ જૂના ભીજ ચિત્રો હતા એમાં પણ ભુરાક ખેતર્યું છે અને અમે બધા ભીજ જોવા ગયા હતા એમાંથી એક ચિત્ર પરથી પ્રેરણા લઈ અને શેખ સાહેબ વખત આ ચિત્ર કરતા આપ્યું હતું આ ચિત્ર છે જયશ્રી ચક્રવર્તી કલકત્તાના કલાકાર છે અને એમણે વર્ષો પહેલા જ્યારે મથુરાથી સિનાથજીને લઈને ગાળું આ જગ્યાએ પહોંચ્યું ત્યારે સિંહાળ નામના ગામ અને ગામની પાસે જંગલ હતું એમાં એક જગ્યાએ આવીને ગાળું ફસાઈ ગયું અને પછી ગાળું ખસ્યું જ નહીં છેવટે ત્યાં જ એમની મૂર્તિને ઉઠાપી અને ત્યાં સ્થાપના કરવામાં આવી તો એ વસ્તુને બતાવવા માટે જંગલની અંદર માઉન્ટનની વચ્ચે એક સિનાથજી નાનકડી ઈમેજ છે અને આખો સિહાડનો આ જંગલ છે એવી જાતનું જયસિંહ ચક્રવર્તીએ પોતાની શૈલીમાં ગયું ચિત્ર છે નાગ દ્વારા જાવ અને ભીડનો અનુભવ ના થાય એવું કેવી રીતે બને એટલી બધી ભીડ તમે ધક્કા દર્શન ભલે અમારા માટે અલાયદી વ્યવસ્થા હતી છતાં બી અમારે ભીડના ટોળાની વચ્ચેથી જ જવાનું હતું અને અમારે પછી દર્શન કરવાના હતા તો એ ભીડનો અનુભવ માટે જે દાંત કચકચાવીએ એવો દાંત કચકચાનો અનુભવ અંજુ દોડિયાએ અહીંયા ચિત્રમાં રજૂ કર્યો છે

જે શેડોમાં છે એ આ જન્મોનો અશુદ્ધ ઓળિયા છે અને આ જે છે જે નાક દ્વારા શરીરનો ફેંકો પહેરેલો એ ગયે જન્મોનો અશુદ્ધ ઓળિયા છે એટલે એવું માને છે કે હું ગયા જન્મમાં આ જગ્યા ઉપર આ ચક્કી ખિસ્તો હતો અને ભગવાનના માટે હા કરતો હતો એવું પોતે વિચારીને અને આ ચિત્ર રજૂ કર્યું છે એ જ રીતે જે પટચિત્રની પરંપરા છે કે જેમાં દરેક જાતના કાવડિયાઓ કાવડ લઈને જાય છે કોઈ થાળ લઈને જાય છે કોઈ મંજરી વગાડે છે કોઈ નાચે છે કોઈ ઢોલક વગાડે છે એ જે વાત અને પાછળ નાદ બનો લેન્ડસ્કેપ અને ચિત્રકાર પોતે જીનાદજીનો ચિત્ર કરે છે તો ચિત્રકાર ક્યારેય એવું નથી કરતો હું ચિત્ર એવું કહે છે કે હું અવતરણ કરું છું હું ભગવાનનું અવતરણ કરું અને પૂરી શ્રદ્ધા સાથે બેસતો હોય છે તો એ અવતરણ એટલે ચિત્રને પણ પગે લાગી રહ્યા છે એવી જ આખું કરીને આખું એણે પણ ચિત્રની શૈલીમાં જગદીશ પાંટે કરેલું આ ચિત્ર છે આ ચિત્ર છે જે અગાઉ એવી રીતે પોતે પણ ભૂપેન્દ્ર કલરનો માણસ છે એટલે કલરફુલ કરે છે અને નાક દ્વારા પણ કલરફુલ છે તો એને પોતે જોયું છે કે દર્શન ખુલ્લો સમય ઓછા રહે છે બંધ વધારે રહે છે એટલે દરવાજા ખુલે છે એટલે એને એવું લાગે મોટું ટાળું બતાવીને જેનાથી બંધ દરવાજા કમળમાંથી ચાકરની વચ્ચેથી જોઈ રહ્યા છે અને વધારે તો એમને બંધ જ રહેવાનું આવે જે ખુલ્લું ઓછું છે તો એ જાતની ભાવના રજૂ કરવા માટે એને આખું ચિત્ર કરે છે સરસ મજાનો બોર હોવા કૃષ્ણનો અવતાર હોવાથી બોર પીચથી એમને સજા રહ્યા છે એ જ રીતે મનુ પારેખે શ્રીનાથજીને કૃષ્ણ સાથે સરખાવીને જે કાલિયા દમનની વાત છે કે તેમનામાં જઈને કાલિયાને હરાવીને જીતીને આવે છે એટલે કાલિયા નાગ સાથેના યુદ્ધની વાત અને સિનાજી એની અંદર જીતી રહ્યા છે એવી જાતનો ભાવ કરવા માટે મનુ પારે કે એની સાથે સિનાજી સાથે કરીને ચિત્ર કરવું છે મંજીત બાવાએ સિનાજીમાં જ્યારે દર્શનો માટે જતા ત્યારે એને જોયું કે આપણે જઈ રહ્યા છે પણ આપણને બે વસ્તુઓથી સતત લોકો ઘેરી રહ્યા છે એક બાજુથી ગાય આવે છે અને એક બાજુથી ભિખારીઓ આવે છે જે પાછળ પડે છે અને જે જાતનું આપણા પર ત્રાસ ગુજારે છે

હાથી અને કાગડાની સરખામણી કરી છે એ બે ભેગા થઈને વાતો કરે છે ગોસિપિંગ કરે છે એટલે ગોસિપિંગ એક ના એવું ટાઇટલ આપીને એમણે જે આખા પ્રસંગ અવરી લીધું અને એ જે આઠ દિવસ જે ગોસિપિંગ થઈ છે એ રજૂ કરતા ચિત્ર એમણે કર્યું છે એટલે આ બધા જે તે કલાકારોના ચિત્ર છે અને મારી યાદશુક્ત તરીકે હું મારા ઘરની અમરતની દીવાલો ઉપર લગાવીને બી સાથે જીવું છું અનિલભાઈ આ મને એમ લાગે છે કે કોઈ કૌટુંબિક પરિવારની હાજરી છે અને કાકા કવાની પણ હાજરી છે આ પણ હુસેન સાહેબ ની કમાલ છે હુસેન સાહેબ ની કમાલ છે હાજી એટલે મારું ફેમિલી પોર્ટ્રેટ છે અને પાંચમાં એમણે જ્યારે હું ભારતીય પોર્ટ્રેટ ઇન્ડિયન પોર્ટ્રેટ ભેગા કરતો હતો અને મારા સંગ્રહમાં એ વખતે સૌથી વધારે ઓગણીસમી સદીના એટલે કે રવિ વર્માને એ પીરિયડમાં આપણે ત્યાં પુષ્કળ કામ થયું હતું અને મારા સંગ્રહમાં સૌથી વધુ ચિત્રો એ જ છે ધુરંધર પીઠાવાલા લાલ કાકા રવિ વર્મા આ બધાના ચિત્રો ઘણા છે એ સમયમાં એક એવી આખી એક શૈલી હતી કે ચિત્રનો મેઇન વ્યક્તિ હોય ઘરનો એ સૌથી વચ્ચે ઊભો રહે બાજુમાં એની પત્ની ઊભી રહી આગળ બાળકો હોય લેફ્ટમાં ગ્રાન્ડ ચિલ્ડ્રનો હોય અને પછી આખું કમ્પોઝિશન હોય બાજુમાં ફૂલદાની હોય અને એવી જાતનો માહોલ કરીને આખું ચિત્ર થતા હતા એમણે જોયું કે મારી પાસે સૌથી વધારે ઓગણીસો સદીનું ચિત્ર પોર્ટ્રેટ કલર છું એટલે એમણે મારું ફેમિલી પોર્ટ્રેટ એવી શૈલીમાં નક્કી કર્યું બાકી તમે સામાન્યત હુસૈનના પોર્ટ્રેટ જુઓ તો જુદા જુદા મોડા હોય નાના મોટા નાના મોટા મોડા હોય તમે કદાચ એમના જાણીતા પોર્ટ્રેટો ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નહેરુના જોયા હશે તો ઘણું મોટું દસ ફૂટનો ફેઝ પણ હોય ને એની સામે બે ફૂટનો ફેઝ પણ હોય એવી જાતના પ્રપોશનમાં જુદા જુદા કરે ઘણા ચિત્રો એવી રીતે એમને કર્યા છે તો મારો ફોટો બધા રિયાલિસ્ટિક સ્કેલમાં કર્યો એનું કારણ મારું આ કલેક્શન એમણે જ્યારે ચિત્ર કરતા હતા તે વખતે જ એમણે કહેલું કે આપકે ઘર કા ન્યુક્લિયર આપકી વાઇફ છે અચ્છા એટલે એમણે સૌથી પહેલા બાકડા ઉપર તનુજાને બેસાડ્યા મને એના પગ પાસે બેસાડ્યો અને દીકરીને કહું કે તું બાકડાની પાછળ જતી એટલે અમને બધાને આ જગ્યા ઉપર ઘરમાં લોકેશન પર બેસાડ્યા અને એમણે ડ્રોઈંગ કર્યું અચ્છા

સીટીઓ મારી છે અને માધુરીના ફોટા પિક્ચરમાં જોયા મારે ઉચકીને રસોડામાં મૂકી પડ્યો હતો કારણ કે બાકીના કોઈને જોવા જ નો બધા કરતો હતો એટલે એ પણ અમારો મેમ્બર છે ઇવન આ જે હાથી છે પથ્થરનો એની બાજુમાં બાટાની બાજુમાં છે તેમણે એ એ બધા એલિમેન્ટ એમની સ્ટાઇલ મુજબ એમણે કમ્પોઝિશન માટે વાપરાયા છે ચિત્રને બેલેન્સ કરવા માટે હવે ચિત્ર શરૂ કર્યું તો અહીંયા આગળ ઘરમાં શરૂ કર્યું હતું અને ડ્રોઈંગને બધું થયું એ આવે ત્યારે થોડું કરે ને પછી છોડી દે ઘણી વખત ઘણા ચિત્ર બે ત્રણ સિટિંગે કર્યા હોય કરે તો કલાક બે કલાક કામ કરી પછી છોડી દે પછી કદાચ કરે બી નહીં જતા રહે કે બીજી વખત કરે એવું થાય તો આ ચિત્ર કર્યું પણ સડનલી પેલું બે હજાર છના ફેબ્રુઆરીમાં જે નેગેટિવિટી થઈ અને હુસૈન દેશ છોડીને જતા રહ્યા દુબઈ દોહા અને લંડન તો મારે તો એમના સાથે ગ્રાફિકના કામો ચાલુ હતા એટલે હું અમને દુબઈમાં લંડનમાં દોહામાં મળ્યા કરતો અને મારે કામ ચાલતા એકાદ વરસ થયું પછી મને એમણે કહ્યું મને કે મેં પતા નહીં મેં વાપસ કબ આવુંગા ક્યાં આવુંગા બાકી સબ ચિત્ર તો ઠીક છે મારા એક બે બીજા ચિત્ર બી અધૂરા છે જે અત્યારે ઘરમાં લાગેલા છે ને લટકે છે પણ મને સરસ લાગે છે એટલે હું એમાં કશું ના કરું તો ફેમિલી પોર્ટ્રેટ મને કે આ બોલ લે ના મેં યામ કરી દઉં ગા હું આ ચિત્ર લઈને લંડન સ્ટેચર ઉપરથી કાઢ્યું રોલ કર્યું સાથે લઈને લંડન ગયો હતો ત્યાં એમણે એ ચિત્ર પૂરું કર્યું એટલે સહીન પણ એવી કરી અમદાવાદ લંડન અને બે હજાર સાતમાં પૂરું થયું એટલે 007 ની સેવનની સહીન એટલે મારા માટે બી આજ પાછ મજાની વાત છે આ ચિત્ર કર્યું ત્યારે મેં વિડીયો ત્યારે આવી ગયો હતો એટલે મેં હેન્ડીકેમથી વિડીયોગ્રાફી કરી અને હુસૈન સાહેબે આ જે મેં વાત કરી કે કેમ એણે મને પાછળ બેસાડ્યો કે નીચે બેસાડ્યો ત્રણ જણ ઉપર બેસાડ એ બધું એમણે એમના અવાજમાં આખું મેં રેકોર્ડ કરી રાખ્યું બી છે કે જેનાથી મને ભવિષ્યમાં કોઈ હુસૈન સાથેનું કામ કરવું હોય તો મળી શકે કારણ કે એમનું એવું માનવું હતું કે આખા ઘરને તમારી પત્નીએ બાંધીને રાખ્યા છે બહુ એટલે ક્લિયર ઇઝ યોર વાઇફ એમ કે આટલો લાંબો સમય આ અમૃત નામની હવેલીમાં અમારી સાથે સંવાદ કરવામાં આપે જે વિતાવ્યો છે તે બદલ હું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન વતી આભાર માનવું એમ કહું તો કદાચ આ વાતાવરણને સારું નહીં લાગે એટલે એમ કહું કે હોભાવ વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું કે આ જે કોઈ સંગ્રહ આપની પાસે છે એક કલાના સમીક્ષક તરીકે હવે જે આપની નજર દૃષ્ટિ બની છે એનો સમગ્ર રાષ્ટ્રને આવી જ રીતે લાભ મળતો રહે એવું સ્વાસ્થ્ય આપને પ્રાર્થ મળતું રહે એવી હું પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભદ્રભાઈ મને પણ બહુ જ મજા આવી તમારી સાથે વાતો કરતાં કરતાં ઘણા જાતના બધા જીવનના તારો ઝણી ઉઠ્યા ઘણી વાતો સહજતાથી આપના પ્રશ્નોમાંથી ઉદભવી અને એ મારી જીવનની ઘણી યાદો તાજી થઈ ખરેખર આનંદ અને આનંદની લાગણી સાથે આપના આભારથી હું